जय वसावड़ाना तमाम वीडियो नो एक ज ऑफिशियल खजानो एटले प्लेनेट जेवी यूट्यूब चैनल नो जलसो। तो जल्दी जल्दी लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन प्रेस करी ऑल सिलेक्ट करो जेथी तमे जोई शको अमारा वीडियो सौथी पहला। એટલે તમે જે અત્યારે ફોટોગ્રાફ જોયો છે શેર કરેલો એ પણ પરાગભાઈ પાડી દો છે રોબિસ માઉન્ટેન પાસેની જે જગ્યાઓ કરી અમે જતા હતા જસ્ટ પર બાજુ ત્યાં સો આ તો વાત છે જે અત્યારે આપણે કરી રહ્યા છીએ આજ છે કે એક્ચ્યુઅલી સૌથી વધારે આજે જો હેમંતભાઈ નાણાવટી એક સરસ પોસ્ટ મળી છે હેમંત નાણાવટી બધા તમે ઓળખતા હશો જુનાગઢમાં રૂપાયતન સંસ્થા ચલાવે છે એમના બ્રધર અમદાવાદ બહુ વિખ્યાત છે એડવોકેટ નિરૂપમ નાણાવટી તો એમની ઘરે ભીખુદાન ગઢવી કાર્ય અને ભીખુદાનભાઈ પછી ઊભા થતી વખતે એમને જે વાત કરી ને એમણે આજે ફેસબુક ઉપર લખી છે એ જ વાત ભીખુદાનભાઈ કે આપણી પાસે પૈસા વધારે હોય તો આપણે બેંકમાં કંઈક મૂકી દઈએ ઘરેણા કંઈક હોય તો તિજોરી મૂકી દઈએ પણ વાત વધારે થઈ તો ક્યાં મૂકી કે વાત કરવાના ઠેકાણા નથી એવી કોઈ જગ્યાઓ નથી કે જ્યાં આપણે વાત મૂકી શકીએ તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કારણ કે હવે તો એવું છે કે તમે કંઈક વાત કોકને કરવા જાઓ તો કોલ રેકોર્ડિંગ ચાલુ હોય આ બધી માથાકૂટ છે આની જ છે કોઈ નજર નાખતું નથી અને કેમ છો કહેતું નથી એટલે આપણે આજે ચર્ચા કરવાની છે આના માટે તો કરવાની છે હવે આમાં મોટાભાગના મિત્રો એમ કહે છે કે અમારે તો નજરો પૂરી થઈ ગઈ એટલે કેમ છો કહેવા વાળા ઘરે બેઠા છે એટલે હું રમુશભાઈ હું હસતા હસતા કહેતો હોઉં છું દેવકીને ખબર છે અમે એની પહેલા પણ સાથે આ ચર્ચા કરી ત્યારે અમે વાત કરી કે પેલી કપકે બિછલે બાજ જેવા આંખે મિલે સુખે હુએ ફૂલ કિતાબો મેં મિલે એવી ગઝલો સાંભળવા પતિ પત્ની ભેગા જ જતા હોય પછી એક જ કારમાં એક જ ઘરમાં રહેતા હોય કારમાંથી ભેગા ઉતરે બાજુ બાજુ જ કપલ સીટ લીધી હોય પાસે તોય આંખમાં આંસુ આવે સાંભળતા સાંભળતા તા ભૂલ તો બાજુ જ બેઠું છે તો શું આટલું બધું ગણવું આવે એ જો વખતે કોઈ બીજું ફૂલ યાદ આવ્યું છે કાકો બની ગયું એટલે આપણે આજે આવી અવશ્ય જ વાતો કરવાની છે પણ બિફોર સ્ટાર્ટિંગ ધેટ કોમ્યુનિકેશન આઈ શુડ ઇન્ટ્રોડ્યુસ આજે દેવી મારો લગભગ બધાને આમ ખ્યાલ છે હું રહું છું પહેલાં ગોંડલ રહેતો હવે રાજકોટ રહું છું ગુજરાત સમાચાર કોલમ લખું છું સોશિયલ નેટવર્ક ઉપર ખાસો એક્ટિવ રહું છું અને બાકી રખડપટ્ટી કરું છું રજળ પાઠ કરું છું અને દુનિયા જહાજમાં માત્ર 6000 શોઝ કરી ચૂક્યો છું આ તો બનાવવાનું લાગ્યો ને શોલેમાં અમિતાભ બચ્ચન જેવી રીતે મોસીજી પાસે જઈને ધીરે ધીરે ખોલે છે ને પણ દેવકી આઈ મસ્ટ સે તો ક્વીન ઓફ અમદાવાદ એનું તો ઓફિશિયલ ટેગ છે અમદાવાદની રાણી તો શી ઇઝ વન્ડરફુલ થિયેટર એક્ટ્રેસ એની એક આખી લેગસી છે સાહિત્યની કળાની નાટકોની અભિનયની હવે તો ફિલ્મ પણ આવી રહી છે રાહ જોઈ રહ્યા છે ક્યારે આવી જાય એની તો બબે ફિલ્મો કરી નાખી છે હમણાં જ આ વર્ષમાં જ બે મૂવી તો પૂરા કરી નાખ્યા ગુજરાતીમાં રેડિયો ઉપર તમે બધાને સાંભળો છો અને બહુ જ સરસ રીતે અમે સાથે પ્રવાસો કર્યા છે અને હું કાયમ માટે એને ઇન્ટ્રોડક્શનની કંઈ પણ મારે જવાબદારી આવે તો એક વાત અચૂકપણે કહું છું જે સાચી જ છે કે મેં ઘણા બધા લોકો સાથે શોઝ કર્યા છે ઘણા બધા લોકો સાથે સ્ટેજ શેર કર્યું છે કાર્યક્રમો કર્યા છે સ્વાભાવિકપણે જે 6000 નો આંકડો એને કીધો એમાં તો કેટલા બધા લોકો આવી ગયા હોય પણ આજ સુધી દેવકી જેટલી સરસ મજાની વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી તમને જે બહાર એપિનિયન્સ દેખાય છે ને એઝ અ હ્યુમન બી એઝ અ પર્સન હુ ઇઝ ગોટ અ ગોલ્ડન હાર્ટ આટલી સરસ વ્યક્તિ મેં કોઈ જોઈ નથી આટલી સરસ વ્યક્તિ જેની સાથે કામ કરવાનું એટલે હું તો આમ નીચે હાથ પડી દઉં જયારે એમ પ્રોજેક્ટ ત્યાં દેવકી સાથે પ્રોગ્રામ કરવાનો છે એટલે કોઈ નાત નથી પાડું તો કોઈ એમ કહ્યું નથી કે નથી કરવાનો ડેટ નથી કામ નથી તેમ નથી હું એડજસ્ટ કરીને હા પાડું કારણ કે એટલી કલાકો અમારી સાથે મિત્રો તરીકે અમને મજા આવે સાથે બેસવાની વાતો કરવા સો એનો પરિચય તો બહુ મોટો છે અમે કેનેડાની અંદર હતો ત્યારે એનો પરિચય એને ફોર્મલી મને મોકલાવ્યો તો એ પરિચય 4 પાનાનો હતો તે વાંચું તો આપણે 15 મિનિટ તો એમાં જતી રહેશે પણ 500 ઇન્ફ્લુએન્શિયલ એશિયન જ્યારે પસંદ કરવામાં આવ્યો એશિયન એશિયાના 500 સૌથી વધારે પ્રભાવ ધરાવતા વ્યક્તિઓ
એમાં એક એનું નામ હતું અને એની સ્પીચ નિયોજનને આપવાની અને વર્લ્ડ બેસ્ટ આરજે એની એક હંટ થઈ જેમાં અલગ અલગ લોકોએ પરફોર્મન્સ કરવાનું હતું દુનિયાભરમાંથી આવેલા રેડિયો જોડી માલ્ટાની અંદર એ આખું ફાઇનલ ઇવેન્ટ હતી અને એમાં ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રેઝન્ટેશન કરીને દેવકી બીકમ વર્લ્ડ બેસ્ટ આરજે ઓફિશિયલ આપણી વચ્ચે આપણી સાથે રહેલી એક વ્યક્તિ એ બહુ ડાઉન ટુ અર્થ છે એટલે પોતે આ બધી વાતો નથી કરતી પણ એ દુનિયા લેવલે ઓડિક ભારતના લેવલે કે ઓડિક ગુજરાતના લેવલે પણ વર્લ્ડ લેવલે પોતાનું એક નામ છે અને બહુ મજા પડે છે એની વાતો સાંભળવાની. અમને લોકો ઘણા વારંવાર પૂછે છે આજ અમદાવાદમાં એક વેલેન્ટાઇન્સ ડે ઉપર અમે ભેગા તો અમને પહેલા પૂછવામાં આવ્યું કે તમે તો બહુ બધા વેલેન્ટાઇન્સ ડે ભેગા કર્યા છે બીજા લોકો માટે લગભગ 7 વેલેન્ટાઇન્સ ડે અમારો રેકોર્ડ છે. તમે ટોટલ કરો તો 6 કે 7 થવા જોઈએ, મારી ગણતરીમાં 1 ની ભૂલ હશે, એનાથી ઓછા તો નહીં હજુ, કારણ કે 5 તો અમે નોન સ્ટોપ કર્યા છે. અમને કોઈ એવું પૂછેલું કે આ તમને બંને ને તો કેવું બધું સહેલું છે કે સિંગલ લોકોને શું ખબર પડે કે જિંદગીમાં શું તકલીફ છે, કે તમે બધા રિલેશનશિપ ઉપર બેસીને વાતો કરો છો, તમારે બંને જણાને તો કોઈ છે નહીં. એટલે જેવીએ બહુ સરસ કીધું કે અમારે કોઈ હોત તો અમે તમારી જેમ વાતો સાંભળવા ના આવત, કે અમે એની જોડે મજા કરતા હોત, કે તમે બાજુમાં બેઠેલા જોડે મજા નથી કરતા એટલે તમારે અમને સાંભળવા આવવા પડે છે. અમે એવા નથી કે અમને પડી જતા ત્યારે અમે તમારી પાસે નતા આવવાના. સો ધેટ નોટ, આપણે વાતો તો એ જ કરવાની છે કે એકબીજાને ગમવું કેવી રીતે. અત્યારે મોટા મોટી મુશ્કેલી આ છે. હમણાં જ હું એક મૂવી જોતો હતો, એ મૂવી તો ફ્રેન્ચ સિનેમા હતું, તો એમાં એક ડાયલોગ હતો, એક જે એનો હીરો છે એના પહેલી 5 મિનિટમાં લગ્ન થઈ જાય છે મૂવી, ત્યાંથી મૂવી શરૂ થાય છે. તો એ પછી એક ડાયલોગ બોલે છે કે લગ્ન થઈ ગયા પછી બધી સ્ત્રીઓ ખૂબસૂરત લાગતી હોય છે. તો આવું પુરુષો માનતા હશે કદાચ, ખાલી ખૂબસૂરત લાગે છે એવું નથી, એ બધી સડનલી લોકોને એવું લાગે છે. આ છોકરીઓનો પણ અનુભવ છે, મેં અહીંયા બેઠેલા બહેનો અને ભાઈઓ બધા જ કદાચ એવું કહેશે, બે કોઈ એમની બેન નથી ને મારા ભાઈ નથી, આઈ જસ્ટ મીન મેન એન્ડ વિમેન, કે જ્યારે પણ તમે કોઈકની સાથે આમ પ્રોમિસ કરી દો એના પછી તમને બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળે. એટલે કોરોના વખતે તમે જોયું હશે ઘણી બધી સેલિબ્રિટીઓના છૂટા છે, કારણ કે એ લોકો ભેગા નહીં થતા. ધારો કે આમિર ખાન છે કે બિલ ગેટ્સ છે કે આવા બધા લોકો ભેગા જ નહીં જવું એમના સ્પાઉસની, પછી આ 6 મહિના ભેગા રહેવાનું આવ્યું ને એટલે ખબર પડી કરો આમાં તો નહીં જાય, આ તો કેમ ચલાવી. અને એ જ ગાળામાં મેં જોયું છે, મેં લખ્યું છે મારી પ્રેમરંગ નામની બુકમાં, કે એક રઘુ નામનું મજૂર હૈદરાબાદથી મધ્યપ્રદેશ એનું વતન, પેલા બધા જે મજૂરો ચાલીને જતા હતા એમાં એક કિસ્સો, તેનો કયો વિડીયો ઉતારેલો એટલે ફોટો પણ મેં મૂક્યો છે, એટલે કોઈને એમને લાગે કે આ તો વાર્તા હશે. તો એને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા કરતા એક લાકડાની ગાડી બનાવી, પેલું એની પાસે જે ઓજારો હોય એમાં એની પ્રેગ્નન્ટ પત્ની અને 2 વર્ષની દીકરીને બેસાડી અને પોતે એને ખેંચીને ચાલતો ચાલતો ઓલમોસ્ટ મહારાષ્ટ્રની બોર્ડર સુધી પહોંચ્યો મધ્યપ્રદેશ, અને પછી ત્યાં કોઈ પોલીસ વાળાનું જ્યાં આવ્યું પૂછપરછ કરી પછી એને આખા કુટુંબને બેસાડી દેવામાં આવ્યું એના વતન સુધી, કે ત્યારે તો બસો પણ બધી ચાલુ હતી એટલે એ પણ મુશ્કેલી હતી પહોંચાડવા કેવી રીતે ઘરે.
તો મને પ્રસંગ વાંચીને એટલું થયું કે રઘુની જે પત્ની હશે એ પેલી લાકડાની ગાડી ઉપર બેઠી હશે જ્યાં પતિ દોરડું પકડીને ખેંચતો હશે ચાલતો રહે. તો એ બાજુમાં જે BMW ને મર્સિડીઝ પસાર થતી હશે એને જોઈને પેલી પત્ની કેવી હરખાતી હશે કે તમે તો ક્રેડિટ કાર્ડ ઉપરથી લેવાયેલી વસ્તુમાં બેઠા છો જે ડ્રાઈવર ચલાવી રહ્યો છે બરાબર, મારો તો મારો વર મને ખેંચીને લઈ જાય છે મારા ઘર સુધી. એકબીજાને ગમતા રહેવામાં, પણ આપણે વાતો નિરાતે હળવે હળવે ખોલીશું. એની મજા પણ એ છે દાંપત્ય જીવનના શું કામ પેલા સગાઈ પેલા બધા બહુ જલસો હતો, પછી આપણો તો રોમાંચ બહુ હોય, એક ગ્લાસમાં બે સ્ટ્રોના દૂધ પીતા હોય એવું બધું કરે, પછી બે TV નાખે, લગ્ન થઈ ગયા પછી એક સ્ટ્રો બે સ્ટ્રો જવા દો, બે TV આવે, બે કાને જોવાનું હોય કાને જોવાનું, એવા બેના પ્રોબ્લેમ જ અલગ થઈ ગયા હોય જોવા. તો આવું કેમ થતું હોય છે એ પણ એક પ્રશ્ન છે કે આવું શા માટે થતું હોય, આવું કેવી રીતે થતું હોય. તો હું એનો જવાબ હસતા હસતા કહેતો હોઉં છું કે આપણે ઐશ્વર્ય રાય છે એ નાતે કે મિસ વર્લ્ડ કે બધું જોવાની છે, અભિષેક એને ઉલ્લું કરતી પણ જોવાની છે અને બ્રશ કરતી પણ જોવાની છે. એટલે હવે જે આપણી શરૂઆતના લોકો દેખાડે છે ને એ બધી આમ એકદમ આમ સ્ક્રીન ઇમેજ હોય છે પડદા ઉપર. તો રાજેશ ખન્ના પડદા ઉપર કેટલા રોમેન્ટિક લાગતા હતા, ડિમ્પલ સાથે 3 વર્ષે જાય છે. તો વિચાર કરો પડદા ઉપરથી છે રોમેન્ટિક અને અક્ષય પર બિલકુલ નથી લાગતો, પડદા ઉપરથી કોઈ એંગલથી રોમેન્ટિક નથી લાગતો, એનું ડિમ્પલ સાથે સરસ મજાનું 27 વર્ષથી ચાલે છે. એટલે આ આજે ઇન્ટરેસ્ટિંગ કોન્ટ્રાડિક્શન છે કે સ્ક્રીન ઉપર માણસો જુદા દેખાય છે, સ્કીન રિયલ લાઈફમાં જુદા દેખાય છે, એ વચ્ચે આપણે આ જગ્યાઓ ગોતવાની છે એકબીજાને ગમવાની. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું, હવે તો ફાઇનલ થઈ ગયું વોટ્સઅપમાં ફરવા લાગ્યું, કે જે લોકો જેમ જમાનામાં પત્રો લખાતા ત્યારે આમાંથી એ જનરેશનના મિત્રો બેઠા છે જેણે કાગળો લખ્યા હશે, સીધા મેસેજ નહીં ગયા, મેસેજમાં તો પાછા નીચે કોકના નામ નીકળ્યું, બહુ સારો મેસેજ આપણે ફોરવર્ડ કરો કે જે નામ પાછું કોઈ બીજાનું છે. એટલે આપણા બહુ પડવા જેવું નથી, પણ જે પત્રોમાં ચાંદ સિતારાઓ તોડી લેવાની વાતો કરતા એ લોટના ડબ્બા પછી ઉતારીને આપતા નથી હોતા, એ રિયાલિટી છે. પછી એમને એટલું મોડું થતું હોય બધું જીવનમાં કે પછી એમ તમે કહો કે ભાઈ આ ઉપરથી લઈને આપવા પછી આપતા નથી. તો આની વચ્ચે કીધું ને આ બધી રિયાલિટીઓ વચ્ચે આપણે જીવીએ છીએ. મેં હમણાં જ ફેસબુક ઉપર કોઈકે મેસેજ ફોરવર્ડ કર્યો, તો મેં વાંચ્યો તો બહુ ઇન્ટરેસ્ટિંગ મેસેજ હતો કે 5 મિસકોલ ધારો કે પતિ ના હોય તો પત્નીને એમ લાગે કે ભાઈ શું થયું હશે કે હસબન્ડે મને 5 મિસકોલ થઈ ગયા, એટલે એટલી બધી ઉતાવળ વાત કરવાની. 5 મિસકોલ જો પત્ની ના હોય તો પતિને એમ લાગે કે મારું શું થશે, શું થયું હશે નહીં, હવે મારું શું થશે, હવે જયારે હું હલો કહીને વાત કરીશ ત્યારે ગુણ વાત નહીં આવે, પણ આગળની વાત, હવે મેં તો તમને બધું કરી દીધું, દેવકીનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું, આપણા સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું, કેવી વાતો કરવાના છે થઈ ગયું, પણ દેવકીએ તો રેડિયોને કારણે બહુ જ નજીકથી બહુ ક્લોઝઅપમાં આ બધું જોયું છે. દેવકીએ તો એવું જોયું હશે કે કઈ નવરાત્રી એ જે લોકો ભેગા છે અને કઈ નવરાત્રી લોકો કંઈક બીજા રમવા લાગ્યા, તો કારણ કે એને કન્ટિન્યુઅસલી આ ઓબ્ઝર્વેશન કરવાનું આવે છે, યંગ જનરેશન સાથે જ કામ લે છે ડેઇલી. અને મેં જોયું છે ઘણા બધા લોકો એને પ્રશ્નો પણ મોકલે છે, ઘણા લોકો ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટ પણ લખે છે કે ભાઈ અમારે આ પ્રશ્ન છે સોલ્વ કરી દો બરાબર. આ તો પેલા ગિરનારી બાવા જેવી વાત છે કે ભાઈ જૂનાગઢમાં ગિરનારના બાવા ખાતી બાવાજી હતા, એની મઠી ઉપર જઈ અને ભગ્ન હૃદયના પ્રેમીએ કીધું કે બાપુ
મને ગમે એમ કરીને કંઈક ભેળ કરી દો, મારો ભેળ નથી પડતો, મારે ગમતી વ્યક્તિ સાથે લગ્ન નથી થતા. એટલે બાપુએ કીધું કે આ ચટાઈ વધારાની પડી જ છે, અમારા તો થતા હોત નહીં તો અમે એકલા બેઠા હોત. એમને બોલાયા જ નથી કેમ, અમને મેરે તો બોલાવે છે. એટલે આ બધા એક્ચ્યુઅલી જોવા માંગે છે કે આપણને જીવનમાં મજા કેવી રીતે આવે છે. લગભગ વિસરાઈ ગયું છે. મને ઘણી બધી વાર પ્રશ્ન થતો છે કે જે લોકોના લગ્ન થાય છે તરત જ બીજાને કેવું કહેવા માંડે છે કે હવે ફરી લો, હવે ફરી લો. જેવા જેવા કોકના લગ્ન થાય એટલે તરત કે હવે છોકરું કરી લો, પોતાને થઈ જાય એટલે કે બીજાને કરી લો. એટલે કોક અમારી સાથે સબ દુખિયા થઈ જાય છે. આ તો બધા એવું લાગે એવા શોલેમાં અમિતાભ બચ્ચન જેવી રીતે મૌસીજી પાસે જઈને ધીરે ધીરે ખોલે છે ને. પણ દેવકી આઈ મસ્ટ સે તો ક્વીન ઓફ અમદાવાદ એનું તો ઓફિશિયલ ટેગ છે, અમદાવાદની રાણી. તો શી ઇઝ વન્ડરફુલ થિયેટર એક્ટ્રેસ. એની એક આખી લેગસી છે સાહિત્યની, કળાની, નાટકોની, અભિનયની. હવે તો ફિલ્મ પણ આવી રહી છે, રાહ જોઈ રહ્યા છે ક્યારે આવી જાય એની. તો બબે ફિલ્મો કરી નાખી છે હમણાં જ આ વર્ષમાં જ, એટલે બે મૂવી તો પૂરા કરી નાખ્યા ગુજરાતીમાં. રેડિયો ઉપર તમે બધાને સાંભળો જ છો અને બહુ જ સરસ રીતે અમે સાથે પ્રવાસો કર્યા છે અને હું કાયમ માટે ઇન્ટ્રોડક્શનની કંઈ પણ મારે જવાબદારી આવે તો એક વાત અચૂકપણે કહું છું, જે સાચી જ છે, કે મેં ઘણા બધા લોકો સાથે શોઝ કર્યા છે, ઘણા બધા લોકો સાથે સ્ટેજ શેર કર્યું છે, કાર્યક્રમો કર્યા છે. સ્વાભાવિકપણે જે 6000 નો આંકડો એને કીધો એમાં તો કેટલા બધા લોકો આવી ગયા. પણ આજ સુધી દેવકી જેટલી સરસ મજાની વ્યક્તિત્વ, એટલે પર્સનાલિટી તમને જે બહાર એપિનિયન્સ દેખાય છે નહીં, એસ એ હ્યુમન બી એઝ એ પર્સન હુ ઇઝ ગોટ અ ગોલ્ડન હાર્ટ, આટલી સરસ વ્યક્તિ મેં કોઈ જોઈ નથી. આટલી સરસ વ્યક્તિ કામ કરવાનું, હું તો આમ નીચે હાર કરી દઉં. જયારે ત્યાં દેવકી સાથે પ્રોગ્રામ કરવાનો છે તો મેં કોઈથી ના જ નથી પાડું, તો કોઈ એમ કહ્યું જ નથી કે આ નથી કરવાનો, ડેટ નથી, કામ નથી, તેમ નથી, હું એડજસ્ટ કરી ના પાડું. કારણ કે એટલી કલાકો અમારી સાથે મિત્રો તરીકે અમને મજા આવે સાથે બેસવાની, વાતો કરવાની. સો એનો પરિચય તો બહુ મોટો છે. અમે કેનેડાની અંદર હતો ત્યારે એનો પરિચય એને ફોર્મલી મને મોકલાવ્યો, તો એ પરિચય 4 પાનાનો હતો. તે વાંચ્યું તો આપણી 15 મિનિટ તો એમાં જતી રહેશે. પણ 500 ઇન્ફ્લુએન્શિયલ એશિયન જ્યારે પસંદ કરવામાં આવ્યો, એશિયન, એશિયાના 500 સૌથી વધારે પ્રભાવ ધરાવતા વ્યક્તિઓ, એમાં એક એનું નામ હતું. અને એની સ્પીચ દિવસને એને આપવાની હતી. અને વર્લ્ડ બેસ્ટ આરજે એની એક હન્ટ થઈ, જેમાં અલગ અલગ લોકોએ પરફોર્મન્સ કરવાનું હતું. દુનિયાભરમાંથી આવેલા રેડિયો જોડી છે. માલ્ટાની અંદર એ આખું ફાઇનલ ઇવેન્ટ હતી અને એમાં ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રેઝન્ટેશન કરીને દેવકી બીકમ વર્લ્ડ બેસ્ટ આરજે ઓફિશિયલ. તો આ આપણે એટલે અમદાવાદી તરીકે આપણે બધાને ગૌરવ થાય છે. તમારી કંપનીએ કંઈક એચિવમેન્ટ કર્યું હોય તો અમને ગૌરવ થાય, તમારા ભાઈબંધો છે, મિત્રો છે, આ લોકોના તો પ્રોગ્રામમાં બી જાય ચાલુથી તમે સમાચાર વાંચીએ તો અમને જરા હર્ષ થાય કે વાહ આ તો એ મિત્રો છે જેની સાથે આપણે મુખ્ય લેતો ફોટો છે. તો એવો ઝડપ આપણને થવો જોઈએ કે આપણી વચ્ચે આપણી સાથે રહેલી એક વ્યક્તિ એ બહુ ડાઉન ટુ અર્થ છે, એટલે પોતે આ બધી વાતો નથી કરતી, પણ એ એ દુનિયા લેવલે, ઓડિક ભારતના લેવલે, એટલે ઓડિક ગુજરાતના લેવલે, પણ વર્લ્ડ લેવલે પોતાનું એક નામ છે. અને બહુ મજા પડે છે એની વાતો સાંભળવાની. અમને લોકો ઘણે વારંવાર પૂછે છે, આજ અમદાવાદમાં એક વેલેન્ટાઇન્સ ડે ઉપર અમે ભેગા, તમને પહેલા પૂછવામાં આવ્યું કે એકની ભૂલ હશે, એનાથી ઓછા તો નહીં હજુ, કારણ કે 5 તો અમે નોન સ્ટોપ પહેર્યા છે. 5 તો એટલે અમને ત્યાં જ પૂછવામાં આવે છે કે તમે લોકો શું કામ આના ઉપર બોલી શકો. એટલે બહુ અમ્પાયર અને કોમેન્ટેટર હંમેશા એ જ લોકો થાય જે ખેલાડીઓ હતો, પણ એ આમ જેવું ઊંચી કરે તમારે આઉટ તો થઈ જવું, એ રમે નહીં પણ એ આઉટ કરી શકે. ઇનફેક્ટ સુરતમાં અમને કોઈ કેવું પૂછેલું કે આ તમને બંનેને તો કેવું બધું સહેલું છે, કે સિંગલ લોકોને શું ખબર પડે કે જિંદગીમાં શું તકલીફ છે, કે તમે બધા રિલેશનશિપ્સ ઉપર બેસીને વાતો કરો છો, તમારે બંને જણાને તો કોઈ છે નહીં,
એટલે જેવીએ બહુ સરસ કીધું કે અમારે તો હોત તો અમે તમારી જેમ વાતો સાંભળો ના આવત કે અમે એની જોડે મજા કરતા હોત કે તમે બાજુમાં બેઠેલા જોડે મજા નથી કરતા એટલે તમારે અમને સાંભળવા આવવા પડે છે અમે એવા નથી કે અમને પડી જતું ત્યારે અમે તમારી પાસે નતા આવવાના સો વોટ ધેટ નોટ આપણે વાતો તો એ જ કરવાની છે કે એકબીજાને ગમવું કેવી રીતે અત્યારે મોટા મોટી મુશ્કેલી આ છે હમણાં જ હું એક મૂવી જોતો હતો તો મૂવી તો ફ્રેન્ચ સિનેમા હતું તો એમાં એક ડાયલોગ હતો એક જે એનો હીરો છે એના પહેલી 5 મિનિટના લગ્ન થઈ જાય છે મૂવી ત્યાંથી મૂવી શરૂ થાય છે તો એ પછી એક ડાયલોગ બોલે છે કે લગ્ન થઈ ગયા પછી બધી સ્ત્રીઓ ખૂબસૂરત લાગતી હોય છે તો આવું પુરુષો માનતા હશે કદાચ ખાલી ખૂબસૂરત લાગે છે એવું નથી એ બધી સગર્ભી લોકોને એવું લાગે છે આ છોકરીઓનો પણ અનુભવ છે ને અહીંયા બેઠેલા બહેનો અને ભાઈઓ બધા જ કદાચ એવું કહેશે બે કોઈ એમની બેન નથી ને મારા ભાઈ નથી આઈ જસ્ટ મીન મેન એન્ડ વિમેન કે જ્યારે પણ તમે કોઈકની સાથે આમ પ્રોમિસ કરી દો એના પછી તમને બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળે તો મેરે જ ને મોબાઈલ કરી દે એવું છે સૌથી વધારે પૈસા કમાઈને પછી હું નક્કી કર્યું કે આપણે આ પ્રયોગ કરવા જેવો છે અત્યારે એ કરી રહ્યા છે એ નંબર 1 અબજપતિ જે છે ઇલન મસ્ક એ આ પ્રયોગ કરી રહ્યા છે અને કોરોનામાં તો એવું છે મોટા ભાગે તમે જુઓ કોરોનાના લગ્નમાં કઈ જાજો ફેર નથી બંનેમાં ત્યારે તમે 15 પહોંચી જાઓ ખબર ન પડે પહોંચી ગયા પછી ઘરની બહાર જવાય નહીં અને તમે ત્યારે શ્વાસ વધવા માંડે તમારો આમ ચડી જાય અને લોકોથી 2 ફૂટની દૂરી રાખવાની હા બસ આ બધા અરે આપણે રેલમેન તો એવું કહે છે કે અમુક લોકો તો એવો હોય કે આપણને 6 ફૂટની 60 ફૂટની દૂરી રાખવાનું બંધ થાય કારણ કે આઘાત સર આપણે જોતા જ નથી આપણી લાઈફમાં એટલે કોરોના વખતે તમે જોયું હશે ઘણી બધી સેલિબ્રિટીઓના છૂટા છે કારણ કે એ લોકો ભેગા રહ્યા જ નહીં ધારો કે આમિર ખાન છે કે બિલ ગેટ્સ છે કે આવા બધા લોકો ભેગા જ નહીં રહ્યા હોય એમના સ્પાઉસની પછી આ 6 મહિના ભેગા રહેવાનું આવ્યું ને એટલે એમને ખબર પડી કરો આમાં તો નહીં ચાલે આ તો કેમ ચલાવી અને એ જ ગાળામાં મેં જોયું છે મેં લખ્યું છે મારી પ્રેમરંગ નામની બુકમાં કે એક રઘુ નામનું મજૂર હૈદરાબાદથી મધ્યપ્રદેશ એનું વતન પેલા બધા જે મજૂરો ચાલીને જતા હતા એમાંનો એક કિસ્સો તેનો કયો વિડીયો ઉતારેલો એટલે ફોટો પણ મેં મૂક્યો છે કોઈને એમને લાગે કાં તો વાર્તા હશે તો એને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા કરતા એક લાકડાની ગાડી બનાવી પેલું એની પાસે જે ઓજારો હોય એમાં એની પ્રેગ્નન્ટ પત્ની અને 2 વર્ષની દીકરીને બેસાડી અને પોતે એને ખેંચીને ચાલતો ઓલમોસ્ટ મહારાષ્ટ્રની બોર્ડર સુધી પહોંચ્યો મધ્યપ્રદેશ અને પછી ત્યાં કોઈ પોલીસ વાળાનું જ્યાં આવી ગયું પૂછપરછ કરી પછી એને આખા કુટુંબને બેસાડી દેવામાં આવ્યું એના વતન સુધી કે ત્યારે તો બસો પણ બધી ચાલુ હતી એટલે એ પણ મુશ્કેલી હતી પહોંચાડવા કેવી રીતે ઘરે તો મને પ્રસંગ વાંચીને એટલું થયું કે રઘુની જે પત્ની હશે એ પેલી લાકડાની ગાડી ઉપર બેઠી હશે જ્યાં પતિ દોરડું પકડીને ખેંચતો હશે ચાલતો રહે તો એ બાજુમાં જે BMW ને મર્સિડીઝ પસાર થતી હશે એને જોઈને પેલી પત્ની કેવી હરખાતી હશે કે તમે તો ક્રેડિટ કાર્ડ ઉપરથી લેવાયેલી વસ્તુમાં બેઠા છો જે ડ્રાઈવર ચલાવી રહ્યો છે બરાબર મારો તો મારો વર મને ખેંચીને લઈ જાય છે મારા ઘર સુધી સો એ એ એટલે એના મેં કીધું ને કે આમિર ખાન કે બિલ ગેટ્સ માં થઈ શકે કે ભાઈ ભેગા રહ્યા અને પછી પાછળથી ખાવ્યું નહીં પણ એ રઘુના જીવનમાં એવું નહીં થાય કે પાછળથી ખાવ્યું નહીં કારણ કે જે સૌથી વધારે પ્રોટેક્શન અથવા તો સૌથી વધારે પ્રાઇડ ફીલ કરવાની મોમેન્ટ હતી એ તો આવી ગઈ તો મહત્વની વાત આ છે એકબીજાને ગમતા રહેવામાં પણ આપણે એ વાતો નિરાતે હળવે હળવે ખોલીશું એની મજા પણ એ છે દાંપત્ય જીવનના શું કામ પેલા સગાઈ પહેલા બધા બહુ જલસો કરતો પછી આપણો તો રોમાંચ બહુ હોય એક ગ્લાસમાં 2 સ્ત્રોણાથી દૂધ પીતા હોય એવું બધું કરે પછી 2 TV રાખે લગ્ન થઈ ગયા પછી 1 સ્ટ્રોક 2 સ્ટ્રો જવા દો 2 TV આવે એક આને જોવાનું એક આને જોવાનું એવા એના પ્રોગ્રામો જ અલગ થઈ ગયા હોય જોવા તો આવું કેમ થતું હોય છે એ પણ એક પ્રશ્ન છે કે આવું શા માટે થતું હોય આવું કેવી રીતે થતું હોય તો હું એનો જવાબ હસતા હસતા કહેતો હોઉં છું કે આપણે ઐશ્વર્યા રાય છે એ નાતે કે ક્વિઝ વર્લ્ડ કે બધું જોવાની છે અભિષેક એને ઉલ્લુ કરતી પણ જોવાની છે અને બ્રશ કરતી પણ જોવાની છે એટલે હવે
જે આપણી શરૂઆતના લોકો દેખાડે છે ને એ બધી આમ એકદમ આમ સ્ક્રીન ઇમેજ હોય છે પડદા ઉપર. તો રાજેશ ખન્ના પડદા ઉપર કેટલા રોમેન્ટિક લાગતા હતા, દીપક સાથે 3 વર્ષે જાય છે. તો વિચાર કરો પડદા ઉપરથી છે રોમેન્ટિક અને અક્ષય પર બિલકુલ નથી લાગતો. પડદા ઉપરથી કોઈ એંગલથી રોમેન્ટિક નથી લાગતો. એનું ટ્વિંકલ સાથે સરસ મજાનું 27 વર્ષથી ચાલે છે. એટલે આ આ જે ઇન્ટરેસ્ટિંગ કોન્ટ્રાડિક્શન છે કે સ્ક્રીન ઉપર માણસો જુદા દેખાય છે, સ્કીન રિયલ લાઈફમાં જુદા દેખાય છે, એ વચ્ચે આપણે આ જગ્યાઓ ગોતવાની છે એકબીજાને ગમવાની. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું, હવે તો વાયરલ થઈ ગયું વોટ્સઅપમાં ફરવા લાગ્યું, કે જે લોકો જેમ જમાનામાં પત્રો લખાતા ત્યારે આમાંથી એ જનરેશનના મિત્રો બેઠા છે જેણે કાગળો લખ્યા હશે, સીધા મેસેજ નહીં કર્યા, મેસેજમાં તો પાછું નીચે કોકના નામ લીધું. બહુ સારો મેસેજ આપણે ફોરવર્ડ કર્યો, નીચે નામ પાછું કોઈ બીજાનું છે. પછી એ પ્રેમમાં પડી જાય. મૂળ માણસ તો બાર જ ના, આવા કિસ્સો મેં નજરે આજ અમદાવાદ ગામમાં બનેલો જોયો છે. એટલે એટલે આટા બહુ પડવા જેવું નથી, પણ જે પત્રોમાં ચાંદ સિતારાઓ તોડી લેવાની વાતો કરતા એ લોટના ડબ્બાએ પછી ઉતારીને આપતા નથી હોતા, એ રિયાલિટી છે. પછી એમને એટલું મોડું થતું હોય બધું જીવનમાં કે પછી એમ તમે કહો કે ભાઈ આ ઉપરથી લઈને આપવાનું છે, આપતા નથી. તો આની વચ્ચે મેં કીધું ને આ બધી રિયાલિટીઓ વચ્ચે આપણે જીવીએ છીએ. મેં હમણાં જ ફેસબુક ઉપર કોઈકે મેસેજ ફોરવર્ડ કર્યો તો મેં વાંચ્યો, તો બહુ ઇન્ટરેસ્ટિંગ મેસેજ હતો કે 5 મિસ કોલ ધારો કે પતિ ના હોય તો પત્નીને એમ લાગે કે ભાઈ શું થયું હશે કે હસબન્ડે મને 5 મિસ કોલ થઈ જાય, એટલે બધી ઉતાવળ વાત કરવાની. 5 મિસકોલ જો પત્ની ના હોય તો પતિને એમ લાગે કે મારું શું થશે, શું થયું હશે નહીં, હવે મારું શું થશે. હવે જયારે હું હલો કહીને વાત કરીશ ત્યારે મૂળ વાત નહીં આવે, પેલા એટલે તમે એવું માનતા નહીં કે અમને ખ્યાલ નથી આવતો રિલેશનશીપની દુનિયા કેવી છે, ગમવાની દુનિયા કેવી છે. પણ આગળની વાત, હવે મેં તો તમને બધું કરી દીધું, દેવકીનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું, આપણા સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું, કેવી વાતો કરવાના છે થઈ ગયું. પણ દેવકી એ તો રેડિયોને કારણે બહુ જ નજીકથી બહુ ક્લોઝઅપમાં આ બધું જોયું છે. દેવકીએ તો એવું જોયું હશે કે કઈ નવરાત્રી એ જે લોકો ભેગા છે અને કઈ નવરાત્રી લોકો કઈક બીજે રમવા લાગ્યા. તો કારણ કે એને કન્ટિન્યુઅસલી આ ઓબ્ઝર્વેશન કરવાનું આવે છે, યંગ જનરેશન સાથે જ કામ લે છે ડેઇલી. અને મેં જોયું છે ઘણા બધા લોકો એને પ્રશ્નો પણ મોકલે છે, ઘણા લોકો ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોમેન્ટ પણ લખે છે કે ભાઈ અમારે આ પ્રશ્ન છે સોલ્વ કરી દો. બરાબર, આ તો પેલા ગિરનારી બાવા જેવી વાત છે કે ભાઈ જુનાગઢમાં ગિરનારના બાવા એક ખાતી બાવા જે હતા એની મઠી ઉપર જઈ અને ભગ્ન હૃદયના પ્રેમીએ કીધું કે બાપુ મને ગમે એમ કરીને કંઈક ભેળ કરી દો, મારો ભેળ નથી પડતો, મારા આ ગમતી વ્યક્તિ સાથે લગ્ન નથી થતા. એટલે બાપુએ કીધું કે આ ચટાઈ વધારાની પડી જ છે, અમારા જો થતા હોત નહીં તો અમે થોડા બેઠા ગોઠવાઈ જાવ લોકો ભેગા રહ્યો આદર કરો. તો આવું ન થાય એના માટે શું કરવું એની વાતો આપણને હવે દેવી પડશે. તમારા બધામાંથી કોઈ એવું છે કે જે હજી પરણ્યું નથી, કોઈ એવું નથી, એમને બોલાયા જ નથી, કેમ અમને બેને તો બોલાવે છે. That is different thing. એટલે આ બધા એક્ચ્યુઅલી જોવા માંગે છે કે આપણે જીવનમાં મજા કેવી રીતે આવે છે. લગભગ વિસરાઈ ગયું છે. મને ઘણી બધી વાર પ્રશ્ન થતો હોય છે કે જે લોકો લગ્ન થાય છે તરત જ બીજાને કેવું કહેવા માંડે છે કે હવે ફરી લો, હવે ફરી લો. અમદાવાદી આપણે છીએ તો ત્યાં જઈને એમને તો હા લુઈ લીધો છે એટલે લઈ લીધું, એવું તો કરવાનું નહીં. તે જોઈ રહ્યા હતા તો કનકસિંહભાઈ એવું કીધું કે દેખી કોઈ પણ એક પર્સ ગમે તો તમે લઈ લો. એટલે મેં કીધું ના ના મને નથી જોઈતી. એટલે કીધું ના તમારા માટે નથી લેવાની, એ મારા પત્ની માટે લેવાની. એટલે પહેલાં મને હંશકારો અને પછી મને નવાઈ લાગી. એટલે મેં કીધું કે એટલે આમ ખરેખર લેવાનું છે. અમને અંદર અંદર એવું લાગ્યું કે આ કદાચ કઈ ગયા છે કે આ જુઓ એને. એટલે મેં કીધું કે કઈ રેન્જમાં લેવાનું છે કે ના અમે એવું બધું નથી જોતા કે તમને જે ગમે તે.
આજે ધારો કે ભલે ખરેખર રતન કોળમાં જતા હોવ કે ખરેખર રસ્તા ઉપર જતા હોય ને ગરમ ગરમ શીંગ વાળી પેલી લારી જતી હોય ને તમે ગાડી ઉભી રાખીને કહો 10 રૂપિયાની શીંગ લેવી એ ગરમ ગરમ શીંગ સાથે ખાવાનો પણ એટલો જ આનંદ છે કે જેટલો પેલું પર્સ મેળવવાનો આનંદ હોય છે. ખાલી આ વિચાર જે છે ને એ બહુ અગત્યનો છે કે એ કેટલા વર્ષો સુધી જીવે છે. હું જે લોકોના લગ્ન જીવનની વાત કરું છું એ લોકો 22 વર્ષથી પરણેલા છે. લગ્નના 22 વર્ષ પછી તમને આવો વિચાર આવતો હોય કે ના આ બધું કંઈ પણ ગમે તો લઈ લઈએ છીએ એકબીજા માટે, આ વિચાર 22 વર્ષ સુધી ટકાવી રાખવા માટે એમને લગ્ન જીવનમાં કેટલું રોપ્યું હશે કે સાથે સાથે એકબીજાની સાથે એક એક મને મને યાદ છે કે હું તમે નીકળી ગયા એના પછી હું યુનિવર્સલ સ્ટુડિયો જોવા ગઈ હતી તો સવારે ગઈ પછી પાછા આવતા કનકસિંહભાઈએ મને કીધું કે હું તમને પિકઅપ કરી લઈશ પછી આપણે ડિનર ઉપર જઈશું. એટલે મને એવું હતું કે અમે એના કુટુંબ સાથે જઈશું તો પાછા ગયા ત્યારે કનકસિંહભાઈ એકલા જ લેવા આવેલા એટલે મેં કીધું કે આપણે બે જ જણા જઈશું તો કે હા મારા પતિની છે ને બેકમાં પ્રોબ્લેમ છે તો એને નથી થયો. હજી તો આ વાત પૂરી થઈ હતી એમના પતિનો ફોન આવ્યો કે હું ને કનકસિંહ ક્યાંય એકલા નથી હોતા, આ પહેલી વાર એવું થયું છે કે મને બેકમાં દુખે છે ને એટલે આઈ એમ સો સોરી કે તમારે આવું કરવું પડશે. તેમણે 5 મિનિટ કનકસિંહભાઈને ઇન્સ્ટ્રક્શન આપી કે કઈ કઈ સારી સારી જગ્યાઓ તમે દેખીને લઈ જઈ શકો કારણ કે તમે મારા વગર સૂચશે નહીં કે ક્યાં જવાનું. આ કેટલી સરસ વાત છે કે 22 વર્ષે તમે લગ્ન જીવનમાં એઝ અ કપલ આટલા બધા કનેક્ટેડ છો કે કોન્સ્ટન્ટલી તમે એકબીજાને ટચમાં છો. મારી એક મિત્ર છે એનો હસબન્ડ એ અમને મળવા આવે ત્યારે લગભગ એના 10 ફોન આવે છે. હવે અમને થાય છે કે આ 10 ફોનની અંદર એને શું વાત કરવી હશે, એને લગ્ન જીવનમાં 15-17 વર્ષ થઈ ગયા છે. એ કંઈ પણ બને એને નવો વિચાર આવે ને એટલે તરત એને એમ થાય કે હું મેસેજ કરી દઉં કે ઘરે જઈને કહીશ એવું ડીલે શું કામ કરવું કારણ કે ભૂલી જાય છે એટલે તરત ફોન કરીને કહી દે. એટલે એવું લાગે કે આ લોકો ઇન્ટરકોમ પર વાત કરે છે કે તેને રીતે ફોન આવે. પણ આવા સંબંધો પણ હોય છે અને એવા સંબંધો પણ હોય છે કે જેમાં એક જ રૂમમાં કલાકો સુધી દંપતી બેઠા હોય અને સાવ નીરવ શાંતિ હોય, એક પોતાનું કામ કરતું હોય ને એક બીજાનું કામ કરતું હોય પોતપોતાનું અને તોય બંનેને એટલો જ આનંદ આવતો હોય કારણ કે બંને જણા એક સાથે એક જગ્યાએ છો એનો આનંદ છે. હવે આ પણ કેવી રીતે બનતું હશે તો એ મને બહુ આપણા જાણીતા ફોક સિંગર છે ગુજરાતના એમણે મને આ વાત બહુ જ સરસ રીતે સમજાવેલી. હું કારનામાં અથવા તો દેવકી કા કારોબાર કરીને એક પ્રોગ્રામ કરું છું જેમાં કારની અંદર અલગ અલગ લોકોના ઇન્ટરવ્યૂઝ કરું છું. કીર્તિદાન ગઢવીનો મેં ઇન્ટરવ્યૂ કર્યો તો ને હેલિકોપ્ટરની અંદર કર્યો તો ઇટ વોઝ અ હેલિકોપ્ટર ડ્રાઈવ કે જે આપણે અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર જે હેલિકોપ્ટર છે ને ત્યાંથી તો એમાં કીર્તિદાન હવે તો મૂવ થઈ ગયા આવી ગયા આવી ગયા હા આવી ગયા સરસ ઘર દીધું છે. તો કીર્તિદાન ભાઈએ મને એવું કીધેલું કે હું શરૂઆત એમની પત્નીનું નામ સોનલ છે તો કે શરૂઆતમાં હું જ્યારે બહુ શોધ કરતો પછી બધું સારું થવા માંડ્યું ને જે વખતથી એટલે મેં મારા મેનેજરને કહી દીધું કે હવે મહિનામાં છે ને 10 થી વધારે દિવસ હું કામ નહીં કરું. તો મેં કીધું તો બાકીના દિવસ શું કરો તો કે હું ઘરે રહું. તો મેં કીધું ઘરે રહું પછી શું કરો તો કે કંઈ નહીં કે સોનલ રસોઈ કરે તો હું પ્લેટફોર્મ પર બાજુમાં બેસીને એને રોટલી ભણતી જોઉં કે એક એક હવે બે જણા ભેગા બેસીને કપડાં સંકેલીએ પછી છોકરા ભણાવતી હોય તો હું બાજુમાં બેસીને જોઉં કે આ કેવું ભણાવે છે તો કે બસ હું ખાલી બાજુમાં બેસું. મેં કીધું તમે તો કેટલા વ્યસ્ત રહી શકો. કીર્તિદાન ગઢવી આજે કેટલું મોટું નામ છે તો આપણને એમ થાય કે લોકો તો એવું કહેતા હોય છે કે જેટલા વ્યસ્ત થતા જાય એટલા કુટુંબને સમય ઓછો થતો જાય.
તો મને કે હું જેટલો વ્યસ્ત થતો જાઉં એટલી એટલી મારી પાસે એ ચોઈસ આવતી જાય છે કે હું મારા કુટુંબને કેવું પ્રાધાન્ય આપી શકું છું, એક ચૂઝ કરું છું. એટલે જે લોકો બીજાના પોતાના જે લોકો બીજાને જુએ છે કે પોતાના ફેમિલીને સમય આપી રહ્યા છે, અને એ જોઈને એને એવું લાગતું હોય છે કે અરે તમે તો બહુ લકી છો, એ લકી નથી હોતો. એ નિર્ણય કરે છે કે એને આ બેમાંથી કયું વધારે અગત્યનું છે. એ જિંદગીમાં વર્ક લાઈફ બેલેન્સ એવું નથી બોલતા, એ લાઈફમાં વર્કને બેલેન્સ કરે છે. એટલે એ કોમ્બિનેશન જે છે એ આપણે જાતે જ ઊભું કરવાનું હોય છે. અને એઝ આઈ રાઇટલી સેડ કે તમને ચોક્કસ એવું લાગતું હશે કે તમે કેવી રીતે એવું જાણો છો, અમે કદાચ અમારા પાર્ટનર સાથે બેલેન્સ નથી કરતા, પણ અમે અમારા મા બાપ સાથે, અમારા દાદા દાદી સાથે, અમારા બીજા સગાઓ સાથે જે મેનેજ કરીએ છીએ, અથવા તો જયભાઈ આટલા વર્ષો સુધી એમના ફાધર હોમને આટલા બધા માનતા હતા, તમે બધાએ ફેસબુકની ઉપર જોયું હશે, તો કેવી રીતે એ મેનેજ કરતા હશે કે આટલા મહિનામાં 25 કે 30 શો કરતા હોય ને તોય એના ફાધર વિશેની દરેક અપડેટ એમની પાસે હોય, અને આટલો લાંબો સમય એમની બીમારીમાં એમણે એક પણ પ્રોગ્રામ નથી કર્યો જાતે ચૂઝ કરીને કે હું ક્યાંય નહીં જાઉં, બીકોઝ આઈ વોન્ટ ટુ સ્ટે વિથ માય ફાધર, વેન હી નીડ્સ મી આઈ નીડ ટુ બી હિયર. તો તમે હ્યુમન વેલ્યુઝને જેટલું વધારે એપ્રિશિએટ કરી શકો છો, કારણ કે એટ ધી એન્ડ ઓફ ઇટ તમે ગમે તેટલા પૈસા કમાવો, અને આ અમારા અનુભવથી સમજજો, ગમે તેટલા પૈસા કમાવો તમે એ કોની સાથે વાપરો છો ને એ અગત્યનું છે. કારણ કે કમાઈ તો જાણશો પણ વાપરશો ક્યાં, અને કોની સાથે મજા કરવી છે, હોલિડે કરવો છે તો કોની સાથે કરવું છે. આજે અમને પરાગભાઈ સાથે હોલિડે કરવા મળ્યો કે કૃષ્ણા સાથે હોલિડે કરવા મળ્યો, આ તો રેર છે કે તમને આવા મિત્રો મળે કે જે જિંદગીમાં, હું તો પહેલી જ વાર એ લોકોને મળી, જેવી ઓફકોર્સ હેઝ બીન ફ્રેન્ડ્સ વિથ હિમ ફોર સો લોંગ, પણ હું તો પહેલી વાર કેનેડામાં મળી, મને એવું લાગ્યું કે આ લોકો તો જાણે હું પહેલેથી ઓળખું છું. પણ તમે એમને પણ બંને જણાને એઝ અ કપલ જુઓ તો તમને કન્સિસ્ટન્ટલી એવું લાગે કે આ કેવી રીતે આટલા બધા એકબીજાની અંદર ઇન્વોલ્વ છે. એટલે એ એ એ મેગ્નેટ જે છે, આઈ એમ અઝ્યુમિંગ કે કદાચ તમારા સૌની અંદર હશે, એટલે જો તમારા સૌની અંદર હોય તો તમારી અંદરના એ ચુંબકીય તત્વને સલામ છે અમારી, પણ જો ન હોય તો દેન અથવા તો ઓછું થતું હોય, જે બધાના જીવનમાં થઈ શકે છે. આપણે રોજ ઓફિસ જતા હોઈએ, એક જ કામ કરતા હોઈએ. હું 19 વર્ષથી રેડિયો કરું છું તો મને ઘણી બધી વાર બોરિંગ લાગે છે. ઇટ ઇઝ પોસિબલ કે તમે સેમ જગ્યાએ સેમ કામ કરવા રોજ જ જાઓ છો, ધેર ઇઝ ટુ મચ ઓફ ઇન્ટિમસી ઓર એક્સપોઝર ઓફ ધ સેમ પર્સન ઓર ધ સેમ જોબ ઓર ધ સેમ પ્રોફેશન, એન્ડ ઇટ કુડ બી એવરેજ, બોરિંગ, નોટ સો ગ્રેટ. પણ તો એની અંદર તમે રોજ કેવી રીતે કંઈક જુદું કરી શકો, એની મહેનત જે છે એના વિશે પણ આજે અમારે થોડીક વાત કરવી છે તમારી સાથે. કે એવું કેવી રીતે બને કે તમે 20 વર્ષ કે 30 વર્ષ કોઈની સાથે પરણેલા હો અને એ જ વ્યક્તિ સાથે કંઈક નવું કરવાની મજા આવે. તો વિલ સ્મિથે બહુ જ સરસ વાત કરી હતી કે એને જેડા, જેને માટે થઈને હમણાં લાસ્ટ યર ઓસ્કરની અંદર આટલો મોટો હોબાળો થયેલો, એનું નામ વિલ સ્મિથ, ઇઝ બેન ફોર 10 યર્સ. એ બંને જણાને શરૂઆતમાં એકવાર લગ્ન જીવનમાં એ લોકો ભેગા થયા, પછી થોડા સમય માટે છૂટા થઈ ગયા, ને પછી પાછા ભેગા આવે. તો એને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે આ છૂટા પડ્યા અને ભેગા થયા એમાં તમે શું શીખ્યા, તો કે પહેલી વાર અમે જ્યારે એકબીજાની સાથે ભેગા હતા ને ત્યારે અમને એવું લાગતું હતું કે મારા સુખની જવાબદારી એ જેડાની છે ને જેડાના સુખની જવાબદારી એ મારી છે, કે મારે એને સુખી કરવાની છે ને એણે મને સુખી કરવાની છે, મારે એને હેપી કરવાની છે અને એણે મને હેપી કરવાનું છે. એટલે અમારી બંને વચ્ચે બહુ જ પ્રશ્નો થતા. પછી અમે બંને જણા છૂટા પડ્યા ને અમે અમારી જાત ઉપર કામ કર્યું કે મારે હેપી થવા માટે કે સુખી થવા માટે એની કેમ જરૂર પડે છે. જ્યારે હું સુખી થવા માટે હું મારી અંદરનો કૂવો સાવ ખાલી કરી નાખું ને પછી સામેવાળી વ્યક્તિને અપેક્ષા રાખું કે એ જ આ કૂવો ભર્યા કરે, એની જ જવાબદારી છે કે પોતે પણ સુખી થાય ને મને પણ સુખી કરે, દેટ ઇઝ નેવર ગોઈંગ ટુ વર્ક. તો હું એક હેપી પર્સન તરીકે જેડાની લાઈફમાં જાઉં, જેડા એક હેપી પર્સન તરીકે વિલ સ્મિથની લાઈફમાં આવે, ને બે હેપી લોકો એક સાથે એકબીજા માટે હેપી સમયનું સર્જન કરે. કારણ કે તમે પણ ખુશ છો, સામેવાળી વ્યક્તિ પણ, મિત્રો સાથે કેમ મજા આવે છે, કારણ કે આપણે એમના માથે કોઈ જવાબદારી મૂકતા નથી. ડેટિંગની અંદર કેમ મજા આવે છે, સગાઈમાં કેમ મજા આવે છે, કારણ કે તમે ઓલરેડી એક હેપી પર્સન તરીકે એક એક્સાઇટમેન્ટથી, એક ઉત્સુકતાથી, એક આતુરતાથી સામેવાળી વ્યક્તિને મળો છો. તમે છલોછલ છો જીવનથી અને તમે એ જીવન બીજી વ્યક્તિ સાથે શેર કરી રહ્યા છો, રોજ કંઈક નવું કહી રહ્યા છો, રોજ એકબીજા વિશે કંઈ નવું જાણી રહ્યા છો, એટલે વધુ નજીક આવવાની ઉત્કંઠા રહે છે. પણ પછી જેમ રોજ સાથે જીવવા માંડો છો એટલે ઘણી બધી વાતો એકબીજાને ખબર જ છે, રોજ જોઈ રહ્યા છો તો એમ લાગે છે કે હવે આમાં કહેવા જેવું શું છે.
પણ એ જ નાની નાની વાતો ફરીથી કહેવાથી જ એકબીજાની જે ટે આદત રહેશે. રોજ તમે ટુવાલ બેડની ઉપર નાખતા હશો તો બે દિવસ નહીં નાખો તો એવું લાગશે કે આ કોણ છે ઘરની અંદર. અને જ્યારે તમે પાંચ દિવસ ઘરની અંદર નહીં હો તો રોજ એ બેડ જોઈને યાદ આવશે કે અહીંયા ટુવાલ નથી આવ્યું. એટલે જે આદતોથી લોકો કચકચ કરતા હોય કે તકલીફ ફીલ કરતા હોય એ આદતોમાં પણ એમને તમારી એ આદતથી તમારી આદત છે. અને એમાં રોજ તમે શું નવું કરી શકો છો એકબીજા સાથે. તમે પર્સનલી જો ગ્રો કરતા હો અને તમારા પાર્ટનર સાથે શેર ના કરતા હો તો તમારો પાર્ટનર તમારી સાથે ગ્રો નથી થઈ રહ્યું, તમારું લગ્ન જીવન ગ્રો નથી થઈ રહ્યું, તમે એકલા એકલા એક સફર ઉપર જઈ રહ્યા છો. આપણે સાઇડકારમાં છીએ તો સેમ રસ્તા ઉપર જતા હોઈએ તો બંનેને ખબર હોવી જોઈએ કે કયા રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. હું સાયકલ પર જાઉં ને તું એરોપ્લેનની અંદર જાય ને પછી આપણે બંને એવું વિચારીએ કે હવે આપણું લગ્ન જીવન ક્યાં છે તો એ કોઈ રીતે મેળ ના થાય. એ બંનેને એક સાથે સફર કરવામાં સેમ પેસ હોવી જોઈએ. અને જરૂરી નથી કે દરેક માણસ સેમ પેસ સાથે જન્મે છે. બધા એક 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 જ સ્પીડથી નથી વિચારતા, બધાનું સેમ સેન્સ ઓફ વ્યૂ પણ નથી, બધાની સેન્સિટિવિટી અલગ છે. કોકને અમુકમાં માઠું લાગે છે, કોકને ક્યારેય માઠું નથી લાગતું, કોકને લાગે છે કે હું જ હંમેશા સોરી કહું છું, કોકને એવું લાગે છે કે મને બનાવવાની આટલી બધી રીતો આવડે છે અને આવડતી હશે તો નથી આવડતી એનો અફસોસ થાય છે. પણ આ બધામાં એ જ છે કે આપણે એકબીજાની સાથે જીવવાનું છે, એકબીજાના બદલે નથી જીવવાનું. તમે તમને તમારા જેવું જ પાર્ટનર જોતું હતું તો તમે અરીસા જોડે રહે. તમે એક બીજી વ્યક્તિ સાથે રહી રહ્યા છો. આ પાંચ આંગળીઓની વચ્ચે જગ્યા છે, આ પાંચ આંગળીઓની વચ્ચે જગ્યા છે. આ ભેગા થાય છે ત્યારે એક સરસ મજાનો સંગાત થાય છે. આપણે એકલા એકલા જાતને ભેટી નથી શકતા. રડવા માટે બીજાનો ખભો જોઈએ છે, પોતાના ખભા પર નથી રડાતું. તો વેન યુ હેવ અધર પીપલ વિથ યુ ઓટોમેટિકલી લાઈફ બીકમ્સ બ્યુટિફુલ ફોર ધેર ડિફરન્ટનેસ. એ લોકો જે અલગ છે એની જે મજા છે એ માણી શકવાની આપણી શક્યતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. કારણ કે આપણે એમાં જ લડ્યા કરીએ છીએ. આપણને એવું લાગે છે કે જરૂરી છે કે આપણે બંને એકસરખા હોઈએ ને તો જ લગ્ન જીવન સારું જાય. તમારામાં કંઈક છે, તમારામાં કંઈક નથી, બીજામાં કંઈક છે કંઈક નથી. જેટલી ઝડપથી સમજી જાઓ કે આમાં શું એડજસ્ટ કરવાનું. બિઝનેસમાં, પાર્ટનરશિપમાં, રસોડાની અંદર, ધારો કે કોઈ નવા રસોડાની અંદર આપણે એન્ટર થઈએ ને આપણને કેટલી વાર લાગે છે સમજતા કે આ રસોડામાં કઈ જગ્યાએ થાળી પડી છે, કઈ જગ્યાએ ચમચી પડી છે, ક્યાં લોટના ડબ્બા પડ્યા છે. નવા કોક ઘરે જઈએ તો કેટલા સમય સુધી પૂછ્યા કરીએ છીએ હવે આ ક્યાંથી લઉં, હવે આ ક્યાંથી લઉં. કોઈ પણ એમ કહે છે કે સૂઝ નથી પડતી, જોઈ લે, ચાર ખાના ખોલી છે એટલે ખબર પડશે કે ક્યાંથી મળશે. સેમ ગોઝ વિથ બિઝનેસ, કે તમે કોની સાથે પાર્ટનરશિપ કરો છો. તમે કોઈ માણસને મળો છો ત્યારે તમને એમ લાગે છે કે આટલા વર્ષોથી ધંધાની અંદર જે માણસ હોય એને ખબર પડે કે આ 20 વર્ષથી તમે દુનિયા જોઈ છે તો હવે સમજાઈ જાય છે કે આ સારો માણસ હોઈ શકે, આમાં આટલું જરાક સંભાળવા જેવું છે. તો ધંધો મૂકી નથી દેતા, તમે સમજી દો છો કે કઈ બે જગ્યાએ સાચવવાનું છે અને કઈ બે જગ્યાએ એને સાચવી લેવાના છે. આ બધી જ વાતો આપણે આપણા પર્સનલ ફેમિલીમાં ઇન્ડિવિજ્યુઅલી પાર્ટનરની સાથે યુઝ કરતી વખતે ભૂલી જઈએ છીએ. બિકોઝ વી કીપ સેઈંગ કે સૌથી વધારે ગુસ્સો તમે ઘરે કેમ કરો છો, અરે પણ અહીંયા જ હું રિયલ છું, અરે અહીંયા તમે ક્લાયન્ટને મળવા જવાનું હતું ત્યારે તો ફ્લાવર્સ લઈને જાઓ છો કે અરે ક્લાયન્ટ ના બર્થડે તો ઘરની એનિવર્સરી કેમ ભૂલી જવાય છે. અલા પણ બહાર માણસ કામ કરતો હોય ત્યારે એની કેટલી વસ્તુઓ યાદ રહે. અગત્યનું એ છે કે એને નથી યાદ રહેવાનું તમે માંદા પડશો ને ત્યારે તમારા માથે પાણીના પોતા મૂકવાના. એની પત્ની નથી આવવાની, આપણી જ આવવાની છે. આપણી મમ્મીને ગરમ રોટલી આ જ કરી આપવાની છે. તો કોને વધારે અગત્ય આપવું જોઈએ, કોણ વધારે લાંબો સમય તમારા જીવનની અંદર રહેવાનું છે. હવે હું આવો જ છું કે હું આવી જ છું એ રિયાલિટી ચેકના નામે આપણે આપણું વર્સ્ટ વર્તન આપણા જીવન સાથીને આપીએ તો કેવી રીતે. યુ શુડ આઈડિયલી બી સેવિંગ યોર બેસ્ટ ફોર યોર લાઈફ પાર્ટનર ને, કે જે તમને સૌથી વધારે સમય આપે છે, જે તમારા સૌથી ખરાબ સમયમાં તમારી સાથે હોય છે, જે દરેક સેલિબ્રેશનનો ભાગ બનવા ઈચ્છે છે પણ તમે સેલિબ્રેશન એની સાથે કરવાનું ભૂલી જાઓ છો બીકોઝ યુ આર જસ્ટ બિઝી બીંગ સમવેર એલ્સ. એટલે અમે બંને જણા ઘણા બધા સમયની અંદર એવું એકબીજા સાથે ચર્ચતા હોઈએ છીએ કે દેર ઇઝ અ રીઝન વાય યુ હેવ અ પાર્ટનર. તમારી અંદર એ કંઈક ખૂબી છે કે જેમાં તમે એક કોકની સાથેનું જીવન જીવી શકશો, એ વિશ્વાસ તમારી અંદર હતો
જેણે તમને હિંમત આપી લગ્ન અને આખી જિંદગીની કમ્પેનિયનશિપનો નિર્ણય લેવાનો. એવા કેટલાય નિર્ણય છે કે જે તમે લો છો કે આમાં નથી કરવું. તમે 30 વર્ષની 40 વર્ષની 50 વર્ષની 60 વર્ષની જિંદગીમાં કેટલું બધું તમે જવા દીધું હશે કે ના આ નથી કરવું. ખાલી એવું નથી કે તમને ત્યારે સમજાતું નહોતું એટલે તમે પરણી ગયા છો, કે સોસાયટીને એવું હતું કે પરણી જવું છે એટલે પરણી ગયા, એવા પણ હશે. પણ એના પછી એને આટલા વર્ષો સુધી ટકાવી રાખવાનો નિર્ણય તો તમારો અંગત હશે ને, ક્યાંક તો હશે, કંઈક એવું હશે કે જે તમને પકડી રાખતું હશે. તો એ સતત કેવી રીતે યાદ રહે? મને લાગે છે પરાગભાઈએ એવી ઓપોર્ચ્યુનિટી તમારા બધા માટે લીધી છે કે કદાચ અમે અમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે કે કેવી રીતે એ વાત યાદ રહી શકે. એટલે એકચ્યુઅલી પરાગભાઈ ને કૃષ્ણાનું જે દાંપત્ય છે ભાભીનું, એ તો એ જોઈને જ તમને એમ લાગે એ બંને એવી રીતે જીવે છે. એના દીકરાનો એક જ દીકરો છે, એનું નામ જય છે, અને એ લોકો જે જીવે છે એ જોઈને એવું લાગે કે ભાઈ એ કઈ આમ જેને કહે ને પેલી આયેશા નામની એક ફિલ્મ આવી જેન ઓસ્ટિનની કૃતિ ઉપરથી મૂળતો હતી સોનમ કપૂર, એમાં એક કેરેક્ટર જે છે જેના લગ્ન થઈ જાય છે અને જે લગ્ન જેની સાથે થાય છે ને એ એટલો બધો હેન્ડસમ, એટલો બધો આમ જેને કહેવાય આમ બહુ તમને લાઈફ પાર્ટનર તરીકે ચૂઝ કરો એવો વ્યક્તિ નથી હોતો. તેની બહેનપણી એને પૂછે છે જ્યારે મળે ત્યારે કે તમને ઇસકો ક્યું પસંદ કર્યા, તમને ઇસકો ક્યું પસંદ કર્યા, તો પેલી જવાબ આપે છે કે મુજે માલુમ હૈ તુમે દુનિયા કી સબસે ખૂબસૂરત લડકી નહીં લેકિન ઇસકી નજર મેં મેં દુનિયા કી સબસે ખૂબસૂરત લડકી. તો હવે પરાગભાઈ જેવા મિત્રોને મળીએ ને તો એ કઈ કેનેડાના હાઈ કમિશનર છે એવું તો નથી, એ કઈ એવી મોટી સેલિબ્રિટી કે એ કઈ કોઈ અંબાણી અદાણી ખાનદાનમાંથી કોઈ આવતા હોય એવા તો નથી. ત્યારે એ પોતાની લાઈફ પણ પોતાની રીતે સેટ કરે છે, સ્ટ્રગલ કરે છે, ત્યાં પણ એ પોતાની રીતે ક્યાંક જવાનું હોય, મૂકવાનું હોય, અમારે જઈને જવાનું હતું યુનિવર્સિટીના પહેલાં ગ્રેજ્યુએશનના કાર્યક્રમમાં, તો અમને છોડી ગયા મને ને દેવકીને, અને પછી એક દિવસ માટે તે પાછા ગયા, પછી પાછા આવ્યા. ધીસ ઇઝ અ સ્ટ્રગલ ઓફ લાઈફ. પણ એમાં સ્ટ્રગલ તો કરવાની જ છે બધાએ, એ તો આપણે જેના નામ લીધા ને અંબાણી અદાણીને હાઈ કમિશનર, એ બધાએ કરવાની જ છે, એ નથી કરવાની એવું નથી. પણ તમે કોની સાથે રહીને સ્ટ્રગલ કરવાનું પસંદ કરો છો? એ સ્ટ્રગલમાં તમે કોની સાથે તમારા ફ્રસ્ટ્રેશન શેર કરો છો? આઈ રિપીટ, ફ્રસ્ટ્રેશન. જ્યારે તમારા મનમાં એમ થાય કે આ તો કંટાળો આવી ગયો, આમાં તો આ તૈયાર નથી જાણતી, તો એ પણ શેર કરવા માટે કોઈ તમારી પાસે એવું જોશે કે તમને ખબર છે કે આને માઠું નહીં લાગે, આની સાથે હું આ વાત કરીશ તો વાત બંધ નહીં થઈ જાય, આ બાબતે અમારે કંઈ એવડો મોટો ઝઘડો નહીં થાય, કાલ ઉઠીને અમારે છૂટા પડી જવું પડશે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ વાત છે. તો હું એવા લોકોને જ્યારે જોઉં ને ત્યારે મને એમ લાગે કે ભાઈ દાંપત્ય જીવન માટે તમારે બહુ મોટી ફિલોસોફીની જરૂરત નથી. આ આપણે અહીંથી હું આવ્યો હમણાં તો મેં જોયું કે દેવકી રસ્તા રસ્તા કીધું, મેં કીધું આ નદી તો પહોંચવા માટે વાંધો નથી, પણ આ ઇસ્કોનથી જે ટર્ન મારવાનો આવ્યો એ ટ્રાફિકમાં બહુ, કારણ કે એક તો પછી લાઈટ લાલ લાઈટ થવા લાગે એટલે તમે જરાક આગળ જાઓ છો પછી સાઈડ બંધ થઈ જાય, ત્યાંથી પાછી ટર્ન લઈને તમે આમ નવા ટ્રેન માટે આવો એટલે પાછું ઊંધું આવવાનું, બીજો સર્વિસ રોડ લેવાનો. તો આપણે ક્યારેક એમ થઈ જાય ને, આપણે ગાડીમાં બેઠા હોય તો આપણે એટલા પહોંચી જાય, આટલું બધું ફરવાનું ને આટલા યુટર્ન મારવાના ને એવા પાસે દરેક સિગ્નલે ઉભા રહેવાનું ને પેલું ક્રોસ કરીને જવાને જ શું વાંધો છે, બરાબર? હવે તો જેટલી ગાડીઓ ત્યાંથી પસાર થાય દરેકને થતું હશે ને, જેને જેને જ્યાં જ્યાં પહોંચવું હશે, કોકને વાઈડ એંગલે પહોંચવું હશે, કોકને આ પહોંચવું હશે, દરેકને થતું હશે. તો એ શું કામ આપણે નથી કરતા? કારણ કે તો બીજાને નડશું. ધારો કે તમે તો ગાડી લઈ લીધી એક વખત, આમ તમે તો ટર્ન માર્યો તમારી કારની, પણ બીજી 15 કાર ઉભી રહી જશે, એની પાછળ બીજી 5 બસ ઉભી રહી જશે, 2 એમ્બ્યુલન્સ ઉભી રહી જશે. એટલે તમે નથી કરતા, અથવા તો એની એક સિસ્ટમ બનાવવામાં આવી છે કે તમે આવું ન કરો. ધારો કે તમને તો કરવાનું બંધ થઈ જાય પણ સિસ્ટમ તમને ના પાડે છે કે એમ ટર્ન ન મળે, એમાં એક એક્સિડન્ટ થાય, કાંકો અચાનક બાઇક લઈને આવું તો ભટકાઈ જાય, અથવા તો બાકીનાને મોડું થાય. એના કરતાં તમે ટર્ન લઈને આવો તો 4 મિનિટ વધારે થાય, પણ 4 મિનિટમાં તમે પહોંચી જાઓ ને બીજા જેને જેને જ્યાં જ્યાં જવું છે, કોઈકને પીવીઆરમાં પિક્ચર જોવા જવું છે, કોઈકને ગુરુદ્વારા જવું છે, કોઈકને જજીસ બંગલો પાસે કંઈક જમવા જવું છે, તે લોકો પણ પહોંચી જાય. હવે આમાં આપણે વાંધો બહુ નથી આવતો, આપણે સહન કરી લઈએ છીએ, લાઈટ દેખાય તો બ્રેક મારી દઈએ છીએ, અલબત્ત સામે દંડો છે ત્યાંનો મેમો પણ આવશે, આ પોલીસવાળો કંઈક આપણી પાસે કંઈક ખીચાશે, 5 જણા હોટ વગાડશે, 2 જણા કદાચ નીચે ઉતરીને આપણને બે શબ્દો કહેશે, એટલે વાંધો નથી આવતો. એટલે લગ્ન એક સામાજિક ઘટના પણ છે, કારણ કે એમાં તમને ખબર છે કે આ તો પબ્લિક વચ્ચે ખબર છે કે આ કપલ છે, એટલે હવે 5 જણા કહેવાય આવશે કે શું માંડ્યું છે, અત્યારે શું તમે આ ભારત કરો છો, અત્યારે બધાને સંભળાય શું વાત કરો છો.
તો એક મુદ્દો આ છે. બીજો મુદ્દો એ છે કે જેમ પહેલામાં આપણે એક સિસ્ટમ સ્વીકારી હતી કે પહેલા આ લોકો નીકળી જાય પછી મારો વારો આવે, મારી ગ્રીન લાઇટ થાય ત્યારે હું નીકળું, આટલું જ આપણે જો સ્વીકારી લઈએ ને દાંપત્ય જીવનમાં તો એ બહુ મોટી ઘટના છે. કે જ્યારે તમને ખબર પડે કે સામે રેડ લાઇટ છે ત્યારે બ્રેક મારી દેવાય, બીજું કહે નહીં, બ્રેક જ મારી દેવાય બસ. રેડ લાઇટ માં તમે જઈ નથી શકતા ને, સીધી વાત છે, હોર્ન વગાડવાથી રેડ લાઇટ ગ્રીન થતી નથી. એટલે આપણે જે બોલ બોલ કરીએ અને સામે દલીલો કરીએ અને આમ હોર્ન વગાડવા એવું હોન્ટિંગ કરવાથી કઈ રેડ લાઇટ ગ્રીન નહીં થઈ જાય. એટલે એકમાત્ર રસ્તો શું છે કે પેટ્રોલ બચાવો. એટલી બધી મજાક તારી કરે છે અને હું જોઉં છું કે તું મન મન હસ્યા કરે છે, તું ક્યારે રિસ્પોન્ડ નથી કરતો. તો કે છે કેમ? એટલે કે છે કે મને ખબર છે કે હું રિસ્પોન્ડ કરીશ ને તો આ આ વાતાવરણ જેટલું હળવું અને સરસ છે ને એવું રહેશે નહીં. મને ગમે છે કે મારા થકી તો મારા થકી પણ હસે છે. And I like it that she has a sense of humor but she's cracking a joke at me. So કે તમારા લગ્ન જીવનનો સિક્રેટ શું છે? તો કે જે હું ચૂપ રહું છું એવર સામે. અક્ષયના ઇતિહાસની અંદર એના ઘણા એવા કૃત્યો છે કે જેમાં ટીના બેન ચૂપ રહ્યા છે, એટલે એમનું લગ્ન જીવન આટલા વર્ષો થયું જેની ચર્ચા એ લોકો કોફી વિતરણ પર નથી કરતા. આપણે તો જાણીએ એટલે એવું નથી કે જે લોકો જેની ચર્ચા બહાર નથી થતી એ કૃત્યો નથી થતા. એટલે બંને બાજુથી લોકો ચૂપ રહેતા જ હોય છે. અને અને ગ્રીન સિગ્નલ થાય ત્યારે તમારે કઈ ગાડી ન આગળ વધારવી એવું તો છે નહીં, ખાલી રાહ જોવાની જ વાત છે ને. ગ્રીન સિગ્નલ થાય તો ખાલી એટલી જ સિમ્પલ ફોર્મ્યુલા આપું છું કે તમે રાહ જુઓ, બરાબર. કારણ કે એક વખત આમાં બોલાયેલા શબ્દોનું એવું છે, મેં મોટા ભાગે જોયું છે, પેલું ગીત હતું જો ભી મેં કહેના જાઉં બરબાદ કરાયેલ ફાસ ને, એટલે એને કાફકાએ જુદી રીતે એક વાત મૂકેલી એ જ વાતની કે ભાઈ વોટ આઈ વિલ ટુ સે ઇટ વિલ ઓલવેઝ રિમેન અનસે. મારે જે ખરેખર કહેવું છે કે મારાથી કહેવાતું જ નથી, એક બીજું જ બોલાઈ જાય છે અથવા તો નથી બોલાતું, મારા મનમાં જે ભાવ છે એ પ્રગટ થતો જ નથી. તો ભાવ છે ને પ્રગટ શબ્દોથી થાય એવું અમારા જેવા લેખકો કે સાહિત્યકારો કહેતા હશે, કારણ કે એમને શબ્દોમાંથી રોજીરોટી મળતી હોય. એકચ્યુઅલ એવું જરૂરી નથી. હવે હમણાં આપણે ક્વીન એલિઝાબેથ ગુજરી ગયા અને ત્યારે બધાએ પેલું બોન્ડિંગ એટલે બધું શોક પ્રદર્શિત કર્યો કે આપણે જોયું, તો પ્રેક્ટિકલી આમ તો કંઈ એટલા બધા દુઃખી પ્રિન્સ ચાર્લ્સ તો નહીં થયા, પણ થોડાક તો સુખી થયા છે. હાશ 70 વર્ષ આપણો વારો તો આવ્યો 73 ની એજે કેમ સે ગ્રાઉન્ડ જો તો ખબર પડે કે એમની પત્ની અરે એમની મમ્મી જોડે એમને જરાય ફાવી નથી નાનપણથી લઈને. એટલે એટલે એમને એવું લાગે છે કે એમને મારી સાથે તો સારું નથી જ કર્યું એમ. અને એ તો પેલું દરેક ઘરમાં એવું હોય કે સાસુ બહુના રિલેશનમાં એવું હોય કે એક જ પ્લેયરના બે ચીયર લીડર ભેગા થઈ જાય એટલે પછી ગડબડો શરૂ થાય, કારણ કે બેનને ચીયર કરવું હોય પણ પેલો હીરો કે એક જ હોય એટલે હવે કોણ કોને જગ્યા આપે એ મુશ્કેલી થાય. એટલે ઘણી વખત એવા મમ્મીઓ કે પપ્પાઓ હોય કે જે છોકરાઓ જે પસંદ કરે એને પ્રોબ્લેમ થાય, કારણ કે આપણે પસંદ નથી એવું ના જતી પસંદ કરીએ. એટલે પ્રોબ્લેમ પસંદગી ખરાબ છે એનું નથી હોતું, પ્રોબ્લેમ તમે અમને મારો કેમ ના આવવા દીધો અમને અમારો પસંદ કરે એનો હોય છે. એટલે પણ મેં જોયું કે હવે એ જે દુઃખી થયા, દાખલા તરીકે અમે એને દેવકીએ પણ અમારા સ્વજનો ગુમાવ્યા ટૂંકા ગાળામાં ગુમાવ્યા, આપણે થોડા સમય પહેલા થોડા મહિનાઓ પહેલા, તો અમે દુઃખી થયા. તો શાહરૂખ ખાને તેને ઇન્ટરવ્યુમાં બહુ સરસ મજાની વાત કરી કે મારી પાસે એક મારી માની જૂની સાડી છે જે બહુ જ સસ્તી છે, હું મોગી નથી, 250-300 રૂપિયાની આવી હશે, એટલી સસ્તી સાડી છે. અને એક તૂટેલા ચશ્મા છે, તૂટેલા ચશ્મા જે કંઈ કામમાં આવે એમ નથી, જેની ફ્રેમ પણ કંઈ ઠીક નથી, એ મારા પપ્પાની છે. મમ્મી અને પપ્પા આ દુનિયામાં નથી, એટલે હવે મમ્મી પણ આ દુનિયામાં નથી, પપ્પા પણ આ દુનિયામાં નથી. આ બે વસ્તુ છે મારા ઘરમાં પડી છે, જે તે લીધો ત્યારે પણ 14 કરોડનો હતો, અત્યારે તો એની પ્રોપર્ટી એપ્રિશિએશન કેટલું થયું હોય એવા મન્નતદારના મામલામાં પડી છે, જ્યાં 15-20 કારનો કાફલો મળ્યો હોય, જ્યાં 3500-4000 કરોડની ઇન્કમના હિસાબો થતા હોય, એ જગ્યાએ એક આવી 250 રૂપિયાની સાડી અને એક તૂટેલા ચશ્મા સારા પડે છે.
હવે કેવું મારા છોકરાઓને જયારે હું કહું કે આ શું છે તો એ બધું બધું સાંભળે કે આ દાદા દાદીની કઈક વસ્તુ છે, એનાથી વધારે એને કોઈ ઇમોશનલ કનેક્શન નહીં થાય. ધેટ આઈ નો, કારણ કે એમણે જોયા જ નથી દાદા દાદી કેવા દેખાતા, એનો ચહેરો પણ એને ખબર નથી, એની સાથે રમ્યા નથી, એનું વાત નથી. એ જમાનામાં મારી પાસે કઈ એવા મૂવી કેમેરા નહોતા, કોઈ લોકોનું શૂટિંગ કરી રાખવું નહીં, એ લોકોને બતાવવા. પણ એ કે તમે મને એક્સચેન્જ કરવાનો કહો કે ભાઈ ચાલો હું બેટરીની એક નવી કાર આપી દઉં, એક બાઇક આપું, અને તમે આ ચશ્મા આપી દો, અથવા તો આ સાડી તમારી આપી દો, આ તમારી પાસે જે જૂની પડી છે આના કરતા હું તમારો આખો સરસ મજાનો અરમાનીનો વોર્ડ્રોપ કરતો, વર્ષાચેનો વોર્ડ્રોપ કરતો, પણ તમે આ સાડી કાઢતા, આ ચાલતું નથી. ઠીક ઠીક છે, મારી વાઈફને તો ખબર છે, પણ કોઈક અચાનક કોઈક આવે ઇન્ટિરિયર ડિઝાઇનર આવીને કે આ શું મેળવ્યું છે આ કચરા જેવું, આ તો બિલકુલ ચાલે નહીં, આટલી સરસ ડિઝાઇનમાં ચશ્માના જૂની સાડી ફેંકી દે. તો એનું એમ કહેવાનું છે કે હું એ ટ્રેનિંગ નહીં કરું, હું ફેંકી નહીં દઉં, કારણ કે એની ઇમોશનલ વેલ્યુ મારા માટે એની ફિઝિકલ વેલ્યુ કરતાં અનેક ગણી મોટી છે, કારણ કે એની સાથે મારી મેમરીઝ જોડાયેલી છે મારા મા બાપ. તો આ ઇમોશનલ વેલ્યુ આપણે કેટલી ઊભી કરી શકીએ છીએ આપણી આસપાસ, એ ભલે તે તૂટેલું બટન હોય પણ એની સાથે જોડાયેલી કોઈ ઘટના આપણને યાદ આવે છે, એ આપણી મેમરીઝ બને છે આપણા સ્વજનો સાથે. મોટાભાગે આપણી મેમરીઝ બનતી હોય છે પબ્લિક સાથે, લોકો સાથે, આપણે જેને સ્વજન કહીએ છીએ, પાર્ટનર કહીએ છીએ, આપણે જેને આપણા ફેમિલીના મેમ્બર્સ કહીએ છીએ, એની સાથે આપણે કેટલી એવી મેમરી બનાવીએ છીએ. એ મેમરી બન્યા પછી શું થશે? પછી તો એ ફોલ્ડરમાં ડબલ ક્લિક કરવા જેવું છે. એ પહેલી જૂની સાડી જોઈને એને કદાચ એની માની એટલી બધી વાતો યાદ આવતી હશે કે જે આમ જેને તમે આખો દિવસ એના મનને એસર ચાલશે. પણ એવી મેમરીઝ આપણી પાસે હોવી જોઈએ. જે દેવકીએ વાત કરી ને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હતી કે નાની નાની વાતો કર્યા કરો એકબીજા સાથે. એટલે હું ઘણી વાર મને કોઈ પૂછે તો એમ કહું છું કે જેટલો મારો અનુભવ અને મારું ઓબ્ઝર્વેશન છે કે મિનિંગફુલ કોમ્યુનિકેશન છે ને એ તો અમારા જેવા સ્પીકર્સ પાસે છે કે જે કલાક લગી સ્ટેજ ઉપર ચડીને મિનિંગફુલ વાતો કહે, અર્થસભર વાતો કહે, પ્રોફેસરો પાસે છે 55 મિનિટનો પીરિયડ લે અને મિનિંગફુલ વાત કહે. બૂસ્ટર ડોઝ, હા બૂસ્ટર ડોઝ, યસ. મિનિંગલેસ કોમ્યુનિકેશન કરો. જો તમારે એકબીજાને ગમવું હોય ને મિનિંગલેસ કોમ્યુનિકેશન, આલતું વાત, ફાલતુ બધું કોની સાથે કરશો? તમે તમારા તમારા ઘરના લોકો સાથે નહીં કરો, પ્રોફેસર તરીકે તમે વિદ્યાર્થીઓ સાથે નહીં કરી શકો, સ્પીકર તરીકે, ઓથર તરીકે તમે તમારા વાચકો સાથે નહીં કરી શકો. તમારા ગમતા લોકો હશે ને એની સાથે તમે ફાલતુ વાત કરી શકશો. ફાલતુ જે એને વાત કરી ને, મને એક રેડિયો જોકી જ પૂછેલું કે રેડિયોમાં ઘર એટલે શું, બધા એટલે મને કીધું તું ફની વ્યાખ્યા આપજો. એટલે મેં કીધું જ્યાં મન પડે ત્યાં ખંચવાળી શકાય એ ઘર. બાકી તો અનુભવ શબ્દ છે મોકલા થી બરોબર. ઘણા નંબર આપણે હોય ઘરમાં એક ચપ્પલ આમ કાઢે પછી એક ચપ્પલ આમ કાઢે મજા પોતે ગોઠવો આપણે પછી પાછા 10 મિનિટ પછી, પણ તો એને મજા આવે એવું કરવામાં. શું કામ તો કે એનું કોનું છે પાછળ બંધન છે કે આમ જ શૂઝ ઉતારવાના, આમ જ રહેવાનું, એમાંથી તમે જરા રિલેક્સ થયા જે રીતે વાત કરી આપણે. તો એ જે રિલેક્સેશન જો ફીલ ના થાય ને તો પછી સંબંધ બહુ થઈ જાય. જ્યાં તમારે સામા માણસ માટે કૃત્રિમ થવું પડે, આર્ટિફિશિયલ થવું પડે, જે નથી એ થવું પડે, ત્યારે ગડબડો બધી શરૂ થાય છે. આ મોટા મોટા લોકોના જીવનમાં જે ગડબડો થાય છે એની કારણ આ છે કે આર્ટિફિશિયલ થતા છે. પહેલા એક વસ્તુ શું હતી, તમે એમ કહો કે જૂના લગ્નો બધા બહુ સરસ ટકી ગયા, પણ ત્યારે શું હતું કે ડિફિનેશન નો આખો રોલ ડિફાઇન થયેલો હતો કે ભાઈ પુરુષ આ કરશે, સ્ત્રી આ કરશે, ફૂડ મેકર છે, ફૂડ ચેસર છે, એક કમાઈને લઈ આવશે અને બીજું એમાંથી બધું સરસ રીતે બધા ખવડાવશે. હવે બધા રોલ છે, હવેની જનરેશનમાં બધું મિક્સ થઈ ગયું છે, એક ફૂડ મેકર છે ને એક ફૂડ ચેસર છે, એવું તો છે. એટલે હું તો કહેતો જઉં છું કે તમારે બહુ જ સરસ રોમેન્ટિક જેસ્ચર, આમ હું પોતે નથી કરી શકતો એટલે જ કહું છું, એટલે જ ખબર પડે ને કે શું ઘટે છે, શું ઘટે છે એમાં. બધા લોકોને એમ હોય કે તમે ડાન્સ શીખી ગયો અને ડ્રાઇવિંગ શીખી ગયો અને આમ શીખો અને આ સ્ટાઇલ શીખો અને આ ફેશન શીખો અને સૌથી મહત્વનું કુકિંગ શીખો, એને કારણે જે રોમેન્ટિક મોમેન્ટ ક્રિએટ થશે એને કારણે તમે સામી વ્યક્તિના હૃદયમાં જે જેટલી ઝડપથી પહોંચી શકશો, એને કારણે તમે કોઈને જેટલા ઉપયોગી થઈ શકશો કટોકટીની ક્ષણમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
હવે આપણે ત્યાં પહેલેથી પુરુષોને કુકિંગ શીખવાડવાનું નથી આવતું, સ્ત્રીઓને શીખવાડવામાં આવે છે. હવે તો જોકે સ્ત્રીઓ એ તો કહી જ દીધું છે, આપણે તો ઘરમાં ચૂલો રાખીએ તો માથાકુ સરસ મજાનો બ્રેક છે, બાજુમાં જ છે કે દૂર નથી બરોબર, પણ એમાં માથાકુ મદદ કરીએ કે રાખે તો વળી કહો કે જે આવશે એ કરશે. છોકરીને બરાબર ફાવતું નતું તો હું મેનેજમેન્ટનો સબ્જેક્ટ લેતો હતો, એટલે જરા આપણે કોઈ પણ શિક્ષક ખીજાઈને કે ભાઈ આ બધું ધ્યાન રાખો, આમાં કરિયર નહીં બનાવી તો મને કઈ કોને બનાવી છે. એટલે ત્યારે આપણે જુનિયર હતા એટલે ઉંમરની વાત કરી કે જ્યારે કોઈ ખાસો યંગ હતો, ભણતા ભણતા ભણાવતો, હજી મારો તો કોર્સ ચાલુ હતો પ્લસ ગ્રેજ્યુએશનનો, અને હું ક્લાસમાં બીજા FY ના ક્લાસમાં ભણાવવા જતો, એટલે હું પોતે જ સ્ટુડન્ટ જેવો લાગતો હતો દેખાવ, એટલે મને તો સમજણ જ નહીં આવો આવો સ્ટક થઈ રહે જવાબ એવો કે કોને પડી શકે. એટલે બે વળી તો એવો ઠાવકો ડાયો સાહિત્યકારો કે શોભેલો જવાબ આપ્યો કે ભાઈ કઈ મા બાપ જે પૈસા ખર્ચીને અને મહેનત કરીને તમને એ બધા મોકલે છે એ તમારે ધ્યાન રાખવું પડે, ભવિષ્યની અંદર કરશો શું. તો મને કીધું બહુ ગધડો કરતો હશે ને અત્યારે, હા એક્ઝેક્ટ શબ્દ એ કાઠિયાવાડી ગધડો ગધડો કરતો હશે ને, મેં બધું કમાવાની ભણવાની ના છે મારી ગોતવાનો જ છે ખાલી એટલે જ પાછળ. બાકીની તમે જે મને કહ્યો છો આ બધી આ ભણવાનું ભણવાનું આ કરવાનું તે કરવાનું આ માથા કોઈ નથી કરવાની, એટલે મને ત્યારે પ્રિવિલેજ છું કે આ તો મોટો પ્રિવિલેજ છે. આપણે મજા કરીશું જિંદગીમાં, મજા પણ કરતા આવડવી જોઈએ. કામ તો બધાને મળે છે, રોજ મળે છે આપણને, પણ આપણે રોજ આપણા દિવસમાંથી કેટલું સુખ શોધી શકીએ છીએ. આજે બહુ સુખ, મારા મોટા મોટા કાકા એટલે અમારી ત્યાં અદા કહેવાય, મારા ડેડીને મોટા ભાઈ 83 યર્સના હતા અને હમણાં 3-4 દિવસ પહેલાં ગુજરી ગયા, આજે એમનું બેસ્ટ ફ્રેન્ડ. તો જામનગરમાં એ ડૉક્ટર અને મારા દાદાના બીજા એક ભાઈ એટલે અમારા કાકા કહેવાતા કાંતિકા. તો કાંતિકાકા એક દિવસ મારા કાકા જે છે પ્રફુલભાઈ એ ડૉક્ટર હતા તો એમની પાસે આવ્યા એકદમ દોડતા, ને કહે કે પ્રફુલ ચાલ ચાલ કે બેગ લઈને ચાલ કે તારી ઈલા કાપી જશે ને બેભાન થઈ ગઈ છે. એટલે મારા કાકા તરત જ પોતાની બેગ લઈને દોડ્યા પાછળ, ને જેવા ઘરે પહોંચ્યા ને તો જોયું તો ઈલા કાકી ભજીયા કરતા. એટલે રસુલ કાકાએ કીધું કે કાંતિ કાકા તમે તો કહેતા હતા કે ઈલા કાકી બેભાન થઈ ગયા છે ને આ તો અહીંયા ભજીયા કરે છે, કે હા હા બેસ બેસ કે તારા માટે જ ભજીયા તળે છે, મારા માટે ભજીયા તળે છે ને તમે તો કીધું કે ઈલા કાકી બેભાન થઈ ગયા છે, તો કે એ ના કે તો તારા ભજીયા ઠંડા થઈ જતો તો ટાઈમ સર આવા જ થઈ છે, એટલે તને બોલાવ્યું એટલા માટે છે તને એમ કહે કે તારા ભજીયા ખાવાનું છે પ્રભુ તું ટાઈમ સર આવી જાય તો તું આવત કે ભજીયા ઠંડા થઈ જાય તો ભજીયા બનાવ્યા છે તો ટાઈમ સર કેવી રીતે પહોંચે તો મારે તો કેવું પડે. હવે આજના સમયમાં તમે દુનિયાનો કોઈ પણ એવો ડોક્ટર વિચારી શકો છો તમે એની સાથે આ મજાક કરી શકો અને એ પછી હસી બેસી ભજીયા ખાય એને તમને ખબર નથી પડતી કે મારો ધંધો શું ચાલે, તમને ખબર નથી પડતી કે મારા સમયની શું વેલ્યુ છે. આ ડોક્ટર્સ પોતાના ફેમિલી મેમ્બર્સને કે પોતાના મિત્રોને આટલો સમય ક્યારે આપી શકે છે. આ તો ખાલી ડોક્ટર્સની વાત નથી, આ કોઈ પણ પ્રોફેશનની વાત છે કે આ સેન્સ ઓફ હ્યુમર અત્યારે તો આપણને એમ લાગી જાય કે તમે તું શું શું મજાક કરો છો કે આવી મજાક આવતી હશે કોઈ અપઘાતમાં મરી જાય આવું બધું લોકો આમ એક્ઝાજરેટ કરીને મેલોડ્રામા સુધી પહોંચી જાય. બટ ધ ફેક્ટ ઇઝ ધેટ હી ઇઝ સેઇંગ કે ભાઈ તું બેસ્ટ છે યાર ભજીયા ખા તું હેપી નથી તારી કાકી એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તો ફોકસ એની ઉપર કરવાનું છે. જેવી હમણાં થોડા વખત પહેલાં પેલી રઘુની પત્નીની જે વાત કરી એમાં રઘુની પત્નીને એવું લાગશે કે જો મારા હસબન્ડે તો મારી ગાડી બનાવી છે એવું જેવીને લાગે છે. એ પત્નીના પોઈન્ટ ઓફ વ્યૂથી એને એવું પણ લાગી શકે કે અરે આ મર્સિડીઝ જાય છે ને મારો પતિ તો જો હાથગાડી ખેંચી ગયો છે.
પોસિબલ છે ને સો ઇટ્સ અ પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે તમારી જિંદગીને કેવી રીતે જોવા માંગો છો તમે જો આજ જોવા માંગતા હો કે અરે મર્સિડીઝ જઈ રહી છે તો તમે જિંદગીમાં ક્યારેય તમારા પતિએ બનાવેલી તમારી હાથગાડીને એપ્રિશિએટ નહીં કરી શકો અને મર્સિડીઝમાં બેઠેલી વ્યક્તિ પણ જો એવું વિચારતી હશે કે મારી પાસે મર્સિડીઝ છે આજો લાકડાની ગાડીમાં જાય છે તો એને પણ ક્યારેય નહીં સમજાય કે તમારો પતિ તમારા માટે ગાડી બનાવે ત્યારે કેવી મજા આવે સો એ બંને બાજુનું જીવન જે છે એ જોવાવાળી વ્યક્તિની નજર ઉપર ડિપેન્ડ કરે છે હવે જેવી કુડ સી દેટ બ્યુટી આપણે પણ આપણા પાર્ટનરની અંદર કે આપણા જીવનની અંદર એ બ્યુટી જોઈ શકીએ છીએ કે નહીં એ આઈ ફોર બ્યુટી છે કે નહીં અમારા એક બહુ જાણીતા લેખક છે ધ્રુવ ભટ્ટ એ અકુપાર અમે તો તમે અત્રાપી કે સમુદ્રાંતિ કે એમના કોઈ પણ પુસ્તકો વાંચ્યા હોય તો તમને ખબર હશે ધ્રુવદાદા એ બહુ સરસ વાત કરી એ અને એના પત્ની બાપ કે એ જવા બધા તો એ ને બાપ બંને જણા એક ટ્રેનમાં સુરતથી અમદાવાદ હતા તો સેકન્ડ ક્લાસમાં ડબ્બામાં કોઈ જ નહોતું ને એક બોરવાળી ચડી એટલે બોરવાળી ચડી અને બાને ધ્રુવદાદાને જઈને કીધું કે ના તારે બોર ખાવા છે અને ધ્રુવદાદા કે ના નથી ખાવા કે જતા રહો નથી જોઈતા બોર એટલે પછી એ બા પાસે ગઈને બાને કીધું કે લે બોર ખાવા છે અને બાએ એક બોર લીધું ધ્રુવદાદાને દીધું કે લે તમારે ખાવું છે એટલે બોરવાળી તરફ કે એને ન દેતી કે એને ખાવું હતું તને ના ખાવા દેતી એ બોર વાળીને એ દેખાયું કે જે ધ્રુવદાદાને પોતે નહોતું સમજાયું કે એમને બોર મળ્યા તો એમણે પોતાના ને બા બંને તરફથી જાત જ ના પાડી દીધી બાને બોર મળ્યા તો બાએ પહેલા દાદા ધર્યા હવે બોર વાળી દેખાઈ ગયું કે તું મોટું જીવન જીવે છે છોકરી આવું ના કર એ તને ખાવા દેતો તું તું કમે ના આપેશ હવે બોર વાળી આ બંને કરતા અડધી ઉંમરની હશે પણ તળના માણસો જે છે ને એ લોકો આ ભેદ ભૂસી નાખતા હોય છે એને આ ઉંમર ને આ ને તે ને આ બધી આ બધી આવડ છે આપણી સભ્ય સંસ્કૃતિની આવડ છે એટલે છે નથી નડતી એટલે લોકો મારામારી પણ કરે ને ઝઘડો પણ કરે રસ્તાની ઉપર ને ગાળો પણ બોલે ને પછી જો તમે એના પતિને વઢો ને તો એ તમારી જોડે ઝઘડી પડે કે તમે કેમ વચ્ચે પડો છો કે તમે તમારું કરો કે હવે મારું કરી દેશો બરાબર પણ સભ્ય સંસ્કૃતિની અંદર તમે જુઓ કે બે પુરુષ અને સ્ત્રી લડતા હોય ને તો એમાં બહારનું કોઈ વચ્ચે નહીં પડે પણ એક છોકરો છોકરી કેફેમાં બેસીને એકબીજાને પપ્પી કરતા હશે ને તો ચાર જણા નડશે કે આ સંસ્કૃતિની ખિલાફ છો તમે બધા આ ભારતીય સંસ્કૃતિ છે તમારી અરે તમે કામસૂત્રનો દેશ છો શરમ કરાવો બોલતા આપણે કામસૂત્રનો દેશ છીએ આ દુનિયાને કામસૂત્ર આપણે આપ્યું છે અને કોઈ પપ્પી કરે એમાં આપણને આટલો બધો જીવ બળી જાય ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધન મુજબ ઓફિશિયલ જો ટેક્સાસ યુનિવર્સિટીનો પેપર જોઈ રહ્યો છું આપવા માટે એના સંશોધન મુજબ પીસની શોધ જ ભારતમાં થઈ છે જો એનો ઓફિશિયલ પૂરો ભારત મને તો ત્યાં સુધી વિશ્વાસ નહીં આવે જ્યાં સુધી અહીંયા લગ્ન કરેલી દરેક વ્યક્તિ આજે એ ફરીથી એક્સપ્લોર નહીં કરે એટલે આજે તમને બધાને ઘરે જઈને શું કરવું એનું એક લેસન દેવું હા કારણ કે આપણે કઈ ઉંમરના છીએ ને કેટલા વખતનું લગ્ન જીવન છે એ બધું ઠીક છે પણ પપ્પી મારી મજા છે એ તો બીજે ક્યાંય નથી અમને પૂછો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર તો પછી તમે ઘરની અંદર વાવેતર કરે છે પછી હવે તમારે લણણી નથી કરવી એવું તો કેવી રીતે ચાલે પણ એટલે આપણે હમણાં છે ને અમે રેડ એફએમમાં રેડ રાસ કરીને એક એલ્બમ બનાવીએ છીએ દર વર્ષે કે જેમાં પ્રવર્તમાન જે સિચ્યુએશન્સ હોય એની ઉપરના ગરબા અમે બનાવીએ છીએ હવે લોકોએ એવું માની લીધું છે કે આપણે તો માતાજીની આરાધનાના જ ભક્તિના જ ગરબા હોય છે પણ હું તો ગઈ હતી મેળે મન મળી ગયું એની જોડે મેળામાં એમાં ક્યાંય કોઈ ભક્તિ નથી આવું હોય તો આવજે સોરા ભાઈબંધોને લાવજે સોરામાં કઈ ભક્તિ છે કોઈ ભક્તિ નથી તો માર્મિક ગરબા છે અને ધાર્મિક ગરબા છે બંને પ્રકારના છે ગરબા એ પણ કરે છે કે આપણને એ સમય બતાડે છે કે એક એવો સમય હતો કે જેમાં મેળામાં લોકો એકબીજાને મળતા અને પ્રેમમાં પડી જતા હવે તમે મોલમાં એકબીજાને મળો છો ને પ્રેમમાં પડી શકો છો તો એના પણ ગરબા હોવા જોઈએ ને કારણ કે એક સમય પછી તો મોલ પણ નહીં હોય બધા ઓનલાઈન જ શોપિંગ કરતા હશે તો ભૂલી ગયા હશે કે મોલ જેવી પણ એક્ઝિસ્ટન્સ હશે આપણે અમદાવાદની રવિવારી જોઈ છે કે જે પેલા બ્રિજની નીચે હતી
અત્યારના કઈ જનરેશનના છોકરાઓને રવિવારની અંદર શોપિંગ કરવા જેવું એવું કંઈ ખબર, રવિવારે રવિવારી હોય છે એવો જ કોન્સેપ્ટ નહીં હોય. તો આપણા જીવનની અંદર આપણે જેટલી વસ્તુઓ જોઈએ છે અમદાવાદ શહેરમાં હતી અને હવે નથી, એવું કેટલું બધું બદલાઈ જવાનું છે. તો એવો એક ગરબો અમે લોકોએ બનાવ્યો છે, એનું નામ છે અમદાવાદને એક લવ ગાર્ડન આપો. તો ભાવેશ ભટ્ટે લખ્યું છે કે આપણી પાસે લો ગાર્ડન તો છે કે મેગા સિટીની અંદર તમારી પાસે બાકી બધું છે પણ પ્રેમ કરવા માટે એક પણ જગ્યા નથી. મારામારી કરતો પણ તમે ઓબ્ઝર્વ કરજો, જે લોકો નવી નવી સગાઈ થઈને લગ્ન થઈને બધા જતા હશે ને એ છૂટા પૈસા પણ ઘણી વાર પાછા નથી જતા. તો આ નવગાર્ડનની ઉપર અમે લોકોએ રીલ બનાવી. આ વખતે અમે બધા રહેવાસીમાં રીલ બનાવીએ છીએ. તેમાં રીલ બનાવીએ કે હું અને હર્ષ બંને જણા આમ બે પ્રેમી પંખીડાઓ છે તો ઝાડની પાછળ વાવા જાય છે. તો અમારા આજે ધ્રુમિલ તમે તો ઓળખો છો, તો ધ્રુમિલ વચ્ચે આમ સમાજની જેમ આવી આવી છે ડોકિયા કાઢે છે. તો એક બાજુ ડોકિયું કાઢે છે, બીજી બાજુ ડોકિયું કાઢે છે, પછી પેલો આવી મારા ખોળાપ સુએ છે તો ઉપરથી આમ ડોકિયું કાઢે છે. હવે એની રીલ જેવી મૂકી છે ને એમાં નીચે કેટલા બધા લોકોએ એવું લખ્યું છે કે આ તમે બધા શું કરી રહ્યા છો, આ સમાજનું શું થશે. અને આ બધી ચર્ચા હું ઇન્સ્ટાગ્રામ પર કરી દઉં. તમે ઇન્સ્ટાગ્રામ પર છો અને તમે એ જ સમાજ છો કે જે ઇન્સ્ટાગ્રામ પર આવે છે. તો આ આ આ એન્ટરટેનમેન્ટનું માધ્યમ છે. તમે કેમ તમારી જિંદગીના મનોરંજન એક પ્રેમમાં બે જણા એકબીજા સાથે સુખેથી બેઠા છે અને કોક સમાજ જે અંદર જોઈ રહ્યો છે, ચાર લોકો બાતે કરે કે ચાર લોકો બાતે કરે કે આપણે સાંભળતા હોઈએ. મોટાભાગના લગ્ન જીવનનો આ પ્રશ્ન હોય છે, કાં તો પત્ની પતિને સમજાવતી હોય કાં તો પતિ પત્નીને સમજાવતો હોય કે તને ખબર નથી પછી બીજા લોકો શું કહે છે. આ બીજા લોકો તો ક્યારેય આવતા નથી જ્યારે તમને બંને જણાને કંઈક કંઈક તકલીફ થાય છે ત્યારે. આ ચાર લોકો કોઈ દિવસ મને મળ્યા નથી, એકવાર મળી જાય તો મારે મને શું વાતો કરો. એટલે હું ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આપણે શું જ નહીં કે ચાર ખભા જે હશે જે લઈ જતા હશે એ ચાર લોકો હશે, એ ચાર લોકો આપણે જોવા જ નથી, આપણે એને જોવાનું નથી. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી રિલેશનશિપની અંદર અને તમારા કુટુંબની અંદર તમારા બાળકોની સામે તમારા ફેમિલી મેમ્બર્સની સામે પ્રેમ કરતા રહો. આપણે સમાજ તરીકે એવું માનીએ છીએ કે અમુક ઉંમર ના થઈ જઈએ તો પછી આપણે બહુ પ્રેમ બતાવવાની જરૂર નથી, આપણે ભાઈ બહેન જેવા દેખાવાની જરૂર નથી. એમ એકબીજાના હાથ ના પકડવાનો હોય, ખભા પર હાથ ના મૂકવાનો હોય, છેટા છેટા બેસવાનો હોય, આ પોતાની જ છે. અને મને નવા એ લાગે કે આપણા ભાષામાં કેટલી રોમેન્ટિક અને કેટલી અદ્ભુત વાતો છે. મેં એક વાર પ્રિય મોરારી બાપુની હાજરીમાં કહેલું કે રામાયણ મને તો પ્રેમ કથા લાગે છે. વધારે રામાયણ સાંજાતના બધા આદર્શ ઉપદેશો મળે છે. સૌથી પહેલી વાત તો એ છે કે ઇટ્સ અ ગ્રેટ લવ સ્ટોરી. રામની આંખમાં વાલ્મીકિ રામાયણ તમે વાંચો તો રામ તો રોય પડે છે સીતા નથી ત્યાં, સીતાના વિયોગ. ધ્રુસકે ધ્રુસકે ચોથા રાસુએ તમે જેને ભગવાન માનો, તમે જેને અયોધ્યાના કિંગ માનો, તમે જેને સર્વસત્તાધીશ માનો, એની આંખમાં આંસુ આવે છે. શું કામ કે એનું પ્રિય પાત્ર નથી. અને હનુમાન જો રામદૂત હોય તો પ્રેમદૂત એ છે. પ્રભુ મુદ્રિકા વેલી બુક માય જલ્દી લાદી ગઈ અચરજ નાઈ. તો મુદ્રિકા એટલે શું હતું? તો ભાઈ હું આવું છું, તું રાહ જોજે, આઈ વિલ બી ધેર, મેં હું ના બરાબર. તો ઇટ્સ અ ગ્રેટ લવ સ્ટોરી. આપણે તો લવ સ્ટોરીઓ જ બનાવી છે. પોતાના બાપની લવ સ્ટોરી સફળ થાય એના માટે ગંગા પુત્ર ભીષ્મ છે એને પ્રતિજ્ઞા લીધી. એટલે કે મારામારી કરવા માટે પ્રતિજ્ઞા નહોતી લીધી, એટલે કે અવરત્વ મેળવવા માટે પ્રતિજ્ઞા નહોતી લીધી. પ્રતિજ્ઞા શું કામ હતી? મારા બાપ મારા બાપુજી પ્રેમમાં પડ્યા છે તો બાપુજીને બરાબર વિચાર કરો. આપણા દર્શનની વાત કરું છું ને,
પેલા પાંડુ અને માદ્રીનું મેં લખ્યું છે, વસંત વિજય કાંત, મારા તો જન્મ પહેલા નું કાવ્ય છે, કવિ કાંત નું વસંત વિજય, કે પોતાની પત્નીને નાતી આવીને જોઈને પાંડુને શ્રાપ હોય છે કે સ્ત્રીનો સ્પર્શ કરશે તો મૃત્યુ થશે, તોય એમ કે સ્પર્શ કરે છે, એટલે તો કવિએ કેવું સરસ ટાઈટલ આપ્યું, વસંત વિજય, સંત ઉપર વસંતનો વિજય. અને આપણે કૃષ્ણની પૂજા કરીએ, આપણે રામની પૂજા કરીએ, આ શક્તિ પૂજા જેના 9 દિવસો આવશે, બે શિવના જીવનમાં શક્તિ બે વખત આવેલા, સતી અને પાર્વતી, બે સ્વરૂપ, બંને લવ સ્ટોરી છે. એવી લવ સ્ટોરી કે શિવ તાંડવ કરે, અગ્નિસ્નાન કરવામાં પિતા પોતાના પ્રેમી વિશે બોલે એ સહન ન થાય, અને દક્ષ પ્રજાપતિને ત્યાં અગ્નિમાં સ્નાન કરે શક્તિ, અને શિવ એનું તાંડવ કરે, આપણે અંબાજી દર્શન કરવા જઈએ છીએ ત્યાં સતીનું હૃદય પડ્યું છે, હૃદય. અને છતાંય આપણે પછી વાતો એવી કરીએ કે બહુ એમ કે ઠાવકાર રહેવાનું, બહુ એમ કે લગ્નમાં બહુ માથાકૂટણી કરવાની, પ્રેમના શબ્દો બહુ બોલવાના નહીં, એટલે તો કહું છું કે થોડા મિનિંગલેસ કોમ્યુનિકેશન, થોડા ટૂચકાઓ સામસામા ફેંકો, થોડી મસ્તીઓ કરો, ફેર ઉદાડી કરો, સરપ્રાઈઝીસ આપો. તમે જે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી, એક તો આ મેળે ફ્લોમાં ઘણી બધી વાતો કરી એટલે કદાચ ચૂકાઈ ગઈ હોય તો અંડરલાઈન કરતો એવી વાત ઉપર, કે તમે જ્યાં જાઓ ત્યાં તમે ભોગામાં ભોગી વસ્તુ લઈ આવો એમ નહીં, પણ તમે બહાર છો તો તમે કોઈક જે તમારું સ્વજન છે, પતિ કે પત્ની, એને યાદ કરો છો એવું ફીલ થયું કંઈક લો. આ બહુ મહત્વની વાત મને લાગે છે પર્સનલ, કારણ કે તમે એને યાદ કરો છો, ભલે તમે ભોગામો એટલે ફૂલ તોડી દો, બરાબર, એક સફરજન નહીં, તમને ખબર હોય ને એને શું ગમે છે શું નથી ગમતું, અને જો એ ખબર ન હોય તો પછી એક જુદો શો કરવો પડશે, જેમાં પેલા તો આપણે સાંજે સાંજે સવારો વાળા સાંજન સધી ના હોય ટીવીમાં પ્રોગ્રામ આવતો વર્ષો પહેલા, એ પેલા સવાલો પૂછવા પડે કે તમને શું ખબર છે શું નથી, તમને ખ્યાલ છે કે નહીં. હવે હું બહામાની ક્રુઝમાં અમે લોકો હતા, આપણે છૂટા પડ્યા પછી ત્યાં અમેરિકામાં, તો એમાં એક ક્રુઝની અંદર પેલો શો કરવામાં આવ્યો કે ભાઈ પતિ પત્નીએ પત્ની વડે જુદા બેસાડવામાં આવેલા, પત્ની વડે જુદા બેસાડવામાં આવેલા, અને પેલો એન્કર પૂછે સાધન સદી નહીં, તો એમાં સૌથી સિનિયર સિટીઝન જે બાપા હતા ને એના બધા સવાલ સાચા, બધા જવાબ બનાવી, તમારી વાઈફે કયા રંગના કપડા પહેર્યા તો કે ગ્રે કલર, એને કેવા શૂઝ પહેર્યા તો કે આવા શૂઝ, અને જે જુવાન હતા એના જવાબ બતા પહેર્યા, એટલે જુવાન જેવાનું, એટલે ટૂંકમાં પેલા ભાઈએ એવું કારણ નહીં કહ્યું કે એનો અર્થ એ થયો કે તમે તમારી વાઈફ તૈયાર થઈને બાજુમાં આવી હતી ભેગી, એને ધ્યાન થિયેટરી નથી જોઈ કે બીજાઓને જોઈ છે, અને ઓલા સિનિયર સિટીઝન દાદા હતા જે 80 પ્લસ ના, એના બધા કે કે રીતે પત્નીને જ જોતા હશે, બીજા કોઈ આજુબાજુ જોતા જ નહીં, તો કમસે કમ આપણે આપણા તૈયાર થયેલા પાર્ટનરને 5 મિનિટ શાંતિથી જોઈએ છે કે નથી જોતા, એકબીજાને ગમવા માટે, કે આમ ખ્યાલ તો આવવો જોઈએ કે આ ઇયરિંગ ફરી ગયું છે, કે આ ટાઈ ફરી ગઈ છે, આ ચશ્માની ફ્રેમ નવી છે, હાલ કપાઈ ગયા છે, કેવું લાગે છે મારા કપાઈ લેવા, આ કાપ્યા છે, અરે કાપ્યા છે એટલે તો કહે છે કે કાપ્યા છે. અને અને તમે નોટિસ કરો એની સાથે એક બીજી બહુ અગત્યની વાત એ પણ છે કે સામે કોમ્પ્લિમેન્ટ આપી શકો, આપણે સમાજ તરીકે જ કોમ્પ્લિમેન્ટ આપવામાં છે, ક્યાંક પાછા પડીએ છીએ આપણે એકબીજાને એવું કહી દઈએ, અરે માથાના વાળ તો સાચું થઈ ગયા, અરે પેટ વધી ગયું, અરે વજન વધાર્યું છે, પણ ક્યારેક એવું નથી કે તમને બહુ સરસ લાગે છે, અરે કેટલું સરસ તેજ લાગે છે, અરે બહુ સરસ તૈયાર થઈ ગયા, એકબીજાને આવું કહેવામાં મને ખબર કે આપણે ક્યાં નાના થઈ જઈએ છીએ, પોતાના જ ઘરની પોતાની જ વ્યક્તિની એફર્ટને બિરદાવતા આપણને શું નડે છે, કઈ ના નડવું જોઈએ, આ કેટલી સ્વાભાવિક વસ્તુ છે કે તમે કઈ સરસ જોયું જે કઈ સરસ લાગ્યું છે આની અંદર, કે તમને આખો ઈશ્વરે એટલા માટે આપી છે કે તમે કઈ સુંદર જોઈ શકો, શેના માટે આંખો આપી છે, આપી છે તો એનો સારો ઉપયોગ કરો, વોચ ધ બ્યુટી એન્ડ રિલિશ ઇટ, તમારી આસપાસ કોઈ આટલી એફર્ટ નાખી રહ્યું છે તો એને એને અપ્રિશિએટ તમે 100% કરી શકો. આ આટલા સરસ મજાના ફૂલો છે આ રંગબેરંગી, માની લો કે એનો રંગ જ ન હોય તો તમને શું લાગે, તો તો ગુલદસ્તો તમે લ્યો જ નહીં, બનાવો જ નહીં, તમે ના પાડી દો આવા ફૂલ મારે નથી જોતા, કલરલેસ ફૂલ, વ્હાઈટ ફૂલની મજા જુદી છે, એ ભાઈ વ્હાઈટ કલર તો છે, કલરલેસ જ હોય પાણી જેવા તો તમે લ્યો તો પ્લાસ્ટિક જેવા લાગશે, રંગબેરંગી છે તો ગુલદસ્તો બને છે, એ જીવનમાં અલગ અલગ કલર આવવા જોઈએ, કે ક્યારેક જો એડવર્સિટીનો કલર જે દેવકીએ વાત કરી એને હું થોડું એક્સપ્લેન કરીને ત્યાં સુધી કહું કે એપ્રિશિએશન તો આપણે છે ને પતિ પત્ની તો જવા દો, બાળકોનું કે મા બાપનું વડીલોનું એ નથી કરતા, એ ગુજરી જાય ને પછી આપણને બહુ બધી શ્રદ્ધાંજલિ આવે, પછી મગજમાં અચાનક યાદ આવે. ઓશો રતીશે એક વાર એમ કહેલું કે મોટા ભાગે પાકટ ઉપર કાચી ઉપરના મૃત્યુની આખી દુઃખ જુદા છે,
પણ પાકટ ઉંમરે જ્યારે વડીલો જાય અને લોકો રોતા હોય ને તો એનું નથી રોતા કે ગયા, કારણ કે એ તો હવે અંદાજ તો હોય કે હવે 75, 80, 85, 100 એવી કોઈ ઉંમર હોય, પણ એમ રોવે કે અધૂરું શું થઈ ગયું, કે હજી તો આપણે ફરવા જવાનું, હજી સોમનાથ દર્શન કરવા ભેગા જવાનું નક્કી કર્યું હતું, હજી તો આપણે પૌત્રના લગ્ન કરવાના હતા, આ આ અધૂરું વિજય છે ને એનું જ આપણને રોવું આવે છે. તો અધૂરું રાખવું જ શું કામ જોઈએ? તમારા વડીલ તમને ગમે, તમારા પપ્પાની કોઈક તમને વાત કરવી, તમારા મમ્મીની તમને કોઈક વાત કરવી, તો કહી દો ને. ધારો કે તમને ઘરમાં એવું વાતાવરણ હોય, પહેલેથી ઘણાને ઉછેરે હોય કે છો, એક સંકોચ થાય બોલતા, તો હવે તો મોબાઈલ છે, મેસેજ કરજો, કાગળ લખો, એવું હોય તો પાતલીથી લખો, જેવી આવડે એવી આ ક્યાં છાપા છપાવાની છે, બરોબર? કોશિકાની જે મૂકી દો, ઉલટાનું એ સરપ્રાઈઝ લાગશે. હજી લગી આ પૃથ્વી પર જો ભગવાનથી શરૂ કરીને ઇન્સાન સુધી બધાને વખાણ થાય તો ગમે જ છે. જેટલી પૂજા આરતી બધું થાય છે એમાં વખાણ તો હોય જ છે ને, તમારા જેવું કોઈ નહીં, તમારા જેવું કોઈ નહીં, તો બધા માણસને ગમવાના. તમે વખાણ કરો છો, ટીકા તો કરતા નથી. પ્રોબ્લેમ એ છે કે આપણે ટીકાઓ જેટલી વધારે કરીએ છીએ, જેટલી લાઉડ થઈ, જેટલી સ્પષ્ટ અને જેટલી ઇમિજિએટલી, એટલા વખાણ નથી કરતા એકબીજા. એકબીજાને ન ગમવાનું એક મોટું કારણ જે મને લાગે છે ને આ છે. આપણે વખાણ કરવામાં કંજૂસ બધી બાબત, ઇવન નહીં આમ મેં જોયું છે અમારા લેખકોની દુનિયામાં પણ, આમ બીજા લેખકનો બહુ સરસ લેખ હોય ને એટલે આમ વાંચી લે, તો પછી એ લખે નહીં કે આ બહુ સરસ લેખ હોય. આ તો આપણું આપણા ફિલ્મમાં કોઈ માણસને બહુ સરસ લેખ હોય કેમ કહેવાય? આવું આવું મેં નિરીક્ષણ કર્યું છે. આજે જ જો એક ફોટો પહેલો વિરાટ કોહલી ઉપર પછી વાયરલ થયો, મેં ફેસબુક ઉપર મૂકીને થોડું લખ્યું છે કે ફેડરરનો લાસ્ટ મેચ હતો તો ફેડરર રોઈ પડ્યો, પછી નાદાલ એનો હરીફ એ પણ રોઈ પડ્યો, પાછળ ફોટામાં દેખાતું નથી પણ તમે ટીવી ફૂટેજ જુઓ તો એમાં દેખાશે, પણ જોકોવિચ ઉભો છે એની આંખમાં આંસુ છે. તો આ તો છે ને કે અમારે એક મિત્ર છે હકીમ ગંગવાલા ભાવનગરના છે, તેણે એક સરસ વાત કરેલી કે રમવાની સ્પોર્ટ્સના ઘણા ફાયદા છે. શરીરમાં કસરત થાય ને તમને કે વજન ઉતરવું હોય તો વજન ઉતરી જાય ને, સ્પોર્ટ્સ રમવાથી તમારે ડાયાબિટીસ ન થાય, હાર્ટ એટેક ના આવે વગેરે 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 લિસ્ટ બનાવવા. સૌથી મોટી વાત આપણે ચૂકી જાય છે, રમત તમને હારતા શીખવે છે. ઇટ્સ ગુડ ટુ બી લૂઝ, તો વાંધો નહીં, હારી ગયા તો હારી ગયા, આજે હારી ગયા કાલે નવી રમશું નવી જીતશું. તો લાઈફમાં આપણે આ યાદ રાખવાનું છે કે એવરી ટાઈમ યુ કેન નોટ વિન. આપણા પાર્ટનર હોય, આપણા પિતા હોય, માતા હોય, સંતાનો હોય, દરેક વખતે નહીં જીતી શકે, દરેક વખતે એ નહીં ચેમ્પિયન હોય. ક્યારેક થાકેલા હશે, ક્યારેક હારેલા હશે, ક્યારેક એનાથી દરેક વખતે કદાચ રસોઈ સારી નહીં થાય, કોકવાર મીઠું વધારે પડી ગયું હશે, ઓછું પડી ગયું હશે. તો એ અત્યાર સુધી શું થયું છે એના માર્ક આપવાને બદલે આપણે જે નથી થયું એના માર્ક કાપવામાં વધારે મહેનત કરીએ છીએ. તો આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે ભાઈ તમે પેલા માર્ક કાપો, ન કાપો તો કઈ નહીં, પણ આગલા રોજ સરખી ખાંડ પડતી હતી એના માર્ક કાપો તો ખરા, એક દિવસ ન પડી એના જો કાપવા જોઈ તો, અને જો રોજ નથી આપતા માર્ક સરખી ખાંડ પડી એના તો એક દિવસ કાપવાનો તમને હક નથી. એક બીજી પણ પ્રેક્ટિસ કરવા જેવી છે, મારી મમ્મી જેવી તારી દાળ નથી બનતી કહેવા વાળા લોકોને તમે 50 દિવસ દાળ બનાવવાની છૂટ આપો. એ જાતે દાળ બનાવે 2 મહિના પ્રયત્ન કરે, એમનાથી બને છે કે નહીં એમની મમ્મી જેવી દાળ? એમાં શું છે કે એવું થોડી છે કે આપણા જાતમાં કઈ જગત જનની જાદુ મૂક્યો છે કે આપણા જાતે તમારી મમ્મીની દાળ સારી બનશે, તમારાથી હાથે બની જશે, તમે પણ ટ્રાય કરો. બધાને છૂટ મળવી જોઈએ. ઇટ્સ વેરી ઇઝી ટુ ક્રિટિસાઇઝ ધેટ કે શું નથી શું છે. જ્યારે જ્યારે એવું કહેવામાં આવે છે કે બીજું ઓછું પડ્યું છે અને એના તરફ ધ્યાન જાય છે ત્યારે રોટલી સરસ બની છે એના પર પણ ધ્યાન જવું જોઈએ. એ પેરેલલ થાય તો સંસાર ચાલે. જયભાઈ જયત્વની અંદર એક બહુ સરસ વસ્તુ લખી છે હમણાં જે નિષ્ફળતાની વાત કરતા હતા કે લૂઝર હોવું એક સ્ટીકર છે જે ઉખડી શકે છે, એ ટેટુ નથી કે જે પરમનન્ટ ચામડીની અંદર પડી જાય. સક્સેસ પછીના પ્લાન બધા બનાવે છે પણ ફેલિયર પછી નથી બનાવતા. સક્સેસના પ્રેશરમાં ફેલિયરને સેલિબ્રેટ કરવાનું નહીં ભૂલી જાય. નાકામયાબી એક ઘટના છે, આખું જીવન નથી. ટેક ઇટ વિથ લાર્જ સ્માઈલ. લાઈફની અંદર પાર્ટનરમાં પણ એવું થતું હોય છે કે એ લોકો પણ નિષ્ફળ જાય, પુરુષ પણ નિષ્ફળ જાય. જ્યારે સ્ત્રીની અંદર એ શક્તિ હોવી જોઈએ સ્વીકારવાની, ઇટ્સ ઓકે, પાછું કંઈ થઈ જશે સરસ, કંઈ નહીં. ફેલિયર ઓલવેઝ ઓલ્સો કમ્સ વિથ લર્નિંગ, સક્સેસ ડઝન્ટ કમ વિથ લર્નિંગ, ઇટ એક્ચ્યુઅલી મેક્સ યુ ફોરગેટ હાઉ યુ બીકેમ સક્સેસફુલ.
એટલે જો તમારી પાસે ફેલિયર આવતું હોય અને એ જ રીતે જો સ્ત્રીની જિંદગીની અંદર ફેલિયર આવતું હોય કોઈ પણ પ્રકારનું કે નિષ્ફળતા આવતી હોય કે સ્ટ્રગલ આવતી હોય ખાલી નિષ્ફળતા અને એટલે અનસક્સેસફુલ એ જ પ્રોબ્લેમ નથી વધારે મોટો પ્રોબ્લેમ તો વચ્ચેની અસમંજસ છે કે જેમાં તમે આ બાજુ પણ નથી ને આ બાજુ પણ નથી વિચ કુડ બી મેનોપોઝ વિચ કુડ બી સ્ટોક માર્કેટ લોસ વિચ કુડ બી રોંગ ઇન્વેસ્ટમેન્ટ્સ વિચ કુડ બી બેડ પાર્ટનરશિપ્સ ઇન બિઝનેસ વિચ કુડ બી તમારા બાળક કદાચ સ્કૂલની અંદર ફેલ ગયું કે એના મિત્રો જે છે એને કારણે ખોટી સંગત થઈ ગઈ All of this is going to be part of struggle and all of you are going to go through that together. તમે તમારી સ્ટ્રગલ ચૂઝ કરો છો કે તમે કોની સાથે સ્ટ્રગલ કરવા માંગો છો. એક બીજી પણ સરસ વસ્તુ એમ લખી છે, રિલેશનશિપ ઓવરમાં મુકાતી ઇન્સ્ટન્ટ કેક નથી, રિલેશનશિપ દૂધમાંથી બનતું ઘી છે. દૂધમાંથી દહીં જામે રાહ જુઓ, એની છાશ થાય રાહ જુઓ, એ છાશ મહેનત કરીને વલોવો, પછી હળદે હાથે ચોખ્ખાઈથી એનું માખણ નિતારો ને પછી એને સમયે સંજોગોના તાપથી ધીમી આંચે તપાવો, અનુભવમાં ગળણે વાળો, ધીરજથી ઠરવા દો, જામવા દો, હવે સંબંધોનું ખુશ્બુદાર કણીદાર શુદ્ધ ઘી તૈયાર થશે. બે વર્ષ સુધી પોતાની વાતો કરી સંબંધ નહીં બાંધી શકો, પણ બે મહિનામાં સામી વ્યક્તિમાં રસ લઈને એ સાંધવાની શરૂઆત કરે છે. અને આ રસ લેવો, આમાં હું એક ચોપટ કા રસ લેવો એટલે શું, રસ લેવો એટલે શું ખાલી જોયા કરો બરાબર? રસ લેવો મીન્સ તમે સામી વ્યક્તિના પ્લસ માઇનસ એટલા બધા ઓબ્ઝર્વ કરો છો, પ્લસ ને એપ્રિશિએટ કરો છો, માઇનસ ને ઇગ્નોર કરો છો. આ એક વાત હું મારા મા બાપના દાંપત્ય જીવનમાંથી શીખ્યો કે માઇનસ તો બધામાં હોય જ છે, તો મારામાં હતા ને, દાખલા તરીકે એના દીકરા તરીકે મારામાં એવી પાંચ વસ્તુ હશે કે જે હું ખોટી કરતો હોઈશ, પણ એ લોકોએ એને ઇગ્નોર કરવાનું ચાલુ રાખ્યું કે ભાઈ હશે તો એની એની નબળાઈ છે, એને નથી પામવા. જ્યાં સામાજિક રીતે મને નડવાનું હોય અથવા તો સંસ્કારની રીતે નડવાનું હોય ત્યાં ટકોર કરી જોઉં, ત્યાં પાંચ વસ્તુ શીખવાની હોય, પણ બાકીની નાની વાતો તો હશે તો હોય, એ જુદી વ્યક્તિ છે. બધું કંઈ આપણી ચોઈસ મુજબ જીવે એવું જરૂરી નથી, આટલું આપણે સ્વીકારીએ તો મોટી વાત છે. અત્યારે મેં એક હમણાં મારા લેખમાં શબ્દ વાપરેલો જે મને અમેરિકામાંથી જડ્યો ફરતા ફરતા એક મેગેઝિનના ટાઇટલમાં, રિલેશન શોપિંગ. હવે રિલેશનશીપ નથી, રિલેશન શોપિંગ થઈ ગયું છે. એટલે તમે કે લેવલની ગિફ્ટ લઈ આવો છો, કઈ જગ્યાએ ફરવા લઈ જાઓ છો, એ રિસોર્ટ કેવો બુક કરાવો છો, રિલેશન શોપિંગ. ઇવન રિલેશન શરૂ થઈ પહેલા પણ શરૂ થઈ જાય છે, વચ્ચે લોકો મેસેજ આવ્યો આઈફોન છતાં એને લગ્ન તો કરી લીધા હશે સ્ટીવ જોબ્સ સાથે. આઈફોન બનાવવાનો છે આ માણસ, કદાચ એનામાં બીજું કોઈ પોટેન્શિયલ જોયો હશે કે આ ઇનોવેટર છે, આ ઇન્ટરેસ્ટિંગ પર્સન છે, આ કંઈક બે આપણને ગમે એવી વાત કરે છે, અથવા કંઈ પર્સનાલિટીમાં કંઈક એવું છે જે આપણને ભાવી જાય છે. તો આઈફોનના ઇન્વેન્ટરે લગ્ન તો આઈફોન વગર જ કહ્યા છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે હવે શોપિંગ, રિલેશન શોપિંગ, અને એમાં શું શું થાય છે મેં નજરે જોયું છે, તમે કદાચ તમારી આસપાસ જોયું છે. બહુ જ ગ્રાન્ડ આપણને પેલી સરસ મજાની કંકોત્રી મોકલવામાં આવે, આમ ચાર દિવસ તો ભવ્યાથી ભવ્ય જલસો હોય વેડિંગનો, અલગ અલગ જગ્યાએ એમાં લોકેશન ચાર જુદા હોય, આર્ટિસ્ટ જુદા હોય, દરેકના ડેકોરેશન કરવા વાળા જુદા હોય, અને એવા લગ્નોના છૂટાછેડા થતા હોય. આપણે મેં જોયા છે છ જ મહિના રૂપિયા ટકે નહીં, બે મહિનામાં ટકે નહીં, ત્રણ મહિનામાં ટકે નહીં, આવડો મોટો ખર્ચો કર્યો હોય, આટલી બધી બધી ખાણીપીણીથી માંડી બધી સજાવટ કરી હોય. ધેટ મીન કે તમે બીજાને ઇમ્પ્રેસ કરવામાં એટલું બધું ધ્યાન આપ્યું કે તમે એકચ્યુઅલી લિવિંગ ટુગેધર આ બે પાત્રો કરી શકે કે નહીં એનું એક્સપ્લોરેશન જ નથી. એટલે હું ઘણી વાર, આ તો રિપીટેશન છે, પણ હું ઘણી વાર એક ટીપ આપું છું કે ખરેખર યંગ હાર્ટને તમારે માની લો કે રિલેશનશીપ એડવાઇઝ આપવી હોય ને, તો એને ખાલી પિક્ચર જોવા કે કોફી શોપમાં બેસાડવા નહીં, એને શાક માર્કેટમાં મોકલો. એને એવી જગ્યાઓ મોકલો કે જ્યાં થોડી ક્રાઇસિસ આવે, જ્યાં થોડી એકબીજાના ચોઈસ સાથેના ડિફરન્સીસ ક્લિયર થાય. બોલમાં મોકલો, શોપિંગ કરવા મોકલો, દિવાળીની ખરીદી કરવાની છે તો ખબર પડશે ને કે આને ટમેટા ભાવે છે, આને ટમેટા નથી જોતા,
હવે આ ચાલશે કે નહીં ચાલે એ વચ્ચે મિડલ પાથ આવે એમ છે બરાબર કે ભાઈ આ કમેટા લગી પહોંચી શકાય એમ છે આ બહુ વાંધો આવે એમ નથી મેં ખાતા રહે મેરા દિલ લેવકી જ વાંચ્યું છે પુસ્તક ઓડિયો બુક માટે એમાં મેં એક જગ્યાએ લખેલું છે લગ્ન કોને કહેવાય કે પેલા એમ કામ સેવ ટમેટાના શાકમાંથી ચમચીથી ટમેટા વીણી વીણીને જે છૂટા કરી નાખતા હોય ને એ લોકો ટમેટાનો સૂપ આખે આખો ગટગટાવીને પી જતા થઈ જાય એને લગ્ન કહેવાય અમારી સાથે 5 દિવસ આવે એમની કઈક 5 એવી વસ્તુ હોય એમનો એક ઘરક હોય તમારે આ જોવા બતાવવાનું છે તો એકવાર અભિનય દેવકી બંને થાકેલા હતા તારકભાઈ તો કે ભાઈ જો આઈ લગી આવ્યા છીએ તો આ તો જોવું જોઈએ કારણ કે પછી તમે પાછા ક્યારે આવશો તમે નક્કી કર્યું કે એને પણ મોટું જોઈ લીધું કીધું તો કાલ પાછા જાય એટલે અમે બે એમ કીધું ના ના જવું જ છે એમ એમાં અમને મજા આવી જગ્યા તો સરસ જ હતી કે ખોટા તો હતા નહીં કે ભાઈ અમને લઈ ગયા તો એવી જગ્યાએ લઈ ગયા કે આમ કંટાળી પાછા આવતા અમને તો મજા આવી જ પણ એમને અંદરથી મજા આવી વાહ હું ડ્રાઈવ કરીને લઈ ગયો તો આ લોકોને મજા આવી તમને જ્યારે સામે વ્યક્તિને મજા આવે એ જોઈને વધારે મજા આવતી થાય ત્યારે સમજી લેવું તમારો મેળો પાર છે આ રિલેશન તમને મજા આવે એને મજા આવે નહીં એને મજા આવે એ તમારી મજા થઈ જાય ધીસ ઇઝ ધ બેસ્ટ ડેફિનેશન ઓફ રિલેશનશિપ કે એની મજા છે એ તમારી મજામાં વ્યક્ત થાય વાહ એને મજા આવે બસ આપણને મજા આવે મેં આ ઉદાહરણ અમારે પેલા પ્રેમ રંગ મૂકના પ્રોગ્રામમાં આપેલ કે આ અહીં જ અમદાવાદમાં પીવીઆરમાં એક છોકરા અને છોકરી પેલી યંગ કપલ મૂવી જોવા બેઠેલું પાછળ બેઠેલો અને 3D પિક્ચર તો હવે પણ તાજા પહોંચેલા હશે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હશે માન પેઢી કદાચ આ પાડી આવી હશે પછી છણકા ઘણા પીવા હશે પછી નહીં આવો કોઈ દીએ એવું બધું કંઈ કરશે જે હશે પણ પેલું પિક્ચર ચાલુ છે તો પેલી છોકરીએ તરત એમ કીધું કે મારા 3D ચશ્મા તો તમે ચાલુ એટલે એમાં 3D નું દેખાય એટલે સામાન્ય સંજોગોમાં માણસ એમ કહે કે ભાઈ કઈ વાંધો નહીં આપણે બીજા ચશ્મા લઈએ અથવા તો બીજા ચશ્મા મંગાવી લઈએ મોટે પેલા છોકરાએ પોતાના ચશ્મા જે પહેરેલા હતા ને એ પેલી છોકરી પહેલા લીધા કામાં દેખાય છે એટલે હા તો હું બીજા લેતો આવું એમ કરીને ઉભો થઈ જતો રહ્યો બહાર 5 મિનિટ પછી પાછો આવ્યો નવા ચશ્મા લીધા પાછો આવ્યો પછી તો વધારે ઇન્ટરેસ્ટિંગ છે પાછો આવ્યો બહુ રોમેન્ટિક ઘટના હતી ને એક રીતે જોવા ભલે આમ કાંઈ નહોતું વાત પણ તમે તમારા ચશ્મા કાઢીને તમારું પિક્ચર છોડીને તમે તમારી સાથે આવેલી વ્યક્તિને પહેરાવી દીધા કે તું જો હું બીજા લઈ આવું આવીને પહેલું બાકી એને સાંભળવા દીધું સારામાં સારો સીધો જતો છું ક્યાં ભાગી ગયો એન્ટ્રી થઈ ગઈ એન્ટ્રી જે હતી એન્ટ્રી થઈ બરોબર એટલે બરોબર બોલે તો બિચારા ચૂપચાપ જવાનું ચાલુ કરી દીધું બરોબર એટલે આર્ગ્યુમેન્ટ ન કરી બરોબર એ તો ભાઈ આપણે શરૂઆત જ ચર્ચા થઈ ગઈ કે ભાઈ જ્યાં તમને એમ લાગે કે હવે આમાં ચર્ચા કરવા જેવી નથી આ તો વર્તે ભાવ લઈ લો એ સૂત્ર છે પણ એ એ આ આ વસ્તુ રોમેન્ટિક પણ છે એની સાથે તમને આમાં એક પોશન પણ દેખાય કે જો કોક તમને તમારા ચશ્મા પહેરાવી દે અને તમે એ નોંધ લેવાને બદલે સીધે એની પાસે મરસી પડો બરોબર કે આ પહેલો સીન તો જતો રહ્યો તું કે આ ગોપાશો થઈ ગયો જોવા બદલે તો તમારા માટે આ ગોપાશો થયો હતો અને આ પુરુષ કે સ્ત્રીની વાત નથી આવું પુરુષો કરતા હોય છે કાંઈ આવું એમ નથી કહેતો કે આ તો મારી મેં જે ઘટના બની વર્ણવી બાકી આવું પુરુષો કરતા હોય છે કે કયા સંજોગોમાં પેલી સ્ત્રીએ જે મહેનત કરી કે જે સજાવટ કરી કે જે તકલીફ લીધી કે જે બોજ લીધો એને જોયો નથી એ ખાલી પેલું તૈયાર મને બેસવાથી કહેવાયેલા છે એટલે એને એની પાછળનું કંઈ નથી જોયું આ તો કોરોનાને કારણે એ ઘણા લોકોને જોવા મળ્યું ઘર કેવી રીતે ચાલે એમાં સાફ સફાઈ કેવી રીતે કરવાની હોય ને આખો દિવસ કેવી રીતે નીકળતો હોય ને આપણા પોતાના કયું ફિનાઇલ વપરાય છે દાંડી વાળા પોતું લાવશે સાચી વાત છે દાંડી વાળા પોતા એમને કારણે તો હવે આટલા બધા વેચાતો થઈ ગયા હવે એમને થયું કે હા હા કઈ વાત નહીં ભલે પોતું કે દોઢ હજાર રૂપિયા એ પેલા ઘરના હિસાબથી અંદર પોતાના 1,500 રૂપિયા લગ્યા છે કે મારી બાએ તો આખી જિંદગી જેટલા પોતા આવે એમાં 1,500 લઈ દે પણ એ જે રિલેશન શોપિંગની વાત છે ને પેલી પ્રિન્સ ચાર્લ્સ વાળી વાત જે હું કહેતો કે
એ દુઃખ જે છે એ તો હજી કદાચ હશે, પણ માની લો કે અત્યારે અમદાવાદમાં આ જ મિનિટે કોઈક ને કોઈક ગુજરી ગયું હશે. આપણે હોસ્પિટલમાં જાઓ તો બહાર તો કોઈક ને કોઈક રોતું દેખાશે, કોઈક ને કોઈક દુઃખી દેખાશે. તો એ પ્રિન્સેસ નથી, એની માં ગુજરી ગઈ હોય તે ક્વીન મધર નથી, એ એલિઝાબેથ નથી. છતાં એને દુઃખ તો થતું હશે ને, દુઃખને કે સુખને પ્રાઇસ્તે હોતા નથી. આટલું સમજી લઈએ ને તો બહુ મોટી વાત છે. ખુશીને પણ પ્રાઇસ્તે નથી હોતી અને દુઃખને પ્રાઇસ્તે નથી હોતી. તમને જો એકબીજાની કંપનીમાં મજા આવતી હોય તો મોબાઈલમાં ગીત સાંભળતા સાંભળતા તમારી બાલ્કનીમાંથી સનસેટ જુઓ, એ પણ કદાચ એ જ લેવલનો સનસેટ છે જે તમે કોઈ બહુ મોટા ટાપુ ઉપર જઈને જોયો. કારણ કે તમને મજા આવી ને તમને તમારા માટે ક્ષણ હેપીનેસ થઈ જાય. એ જ રીતે પણ મેં કીધું કે તમે પ્રિન્સ ચાર્લ્સ ભલે ન હોય, તમારી માં ક્વીન એલિઝાબેથ ભલે ન હોય, પણ તમે સરકારી હોસ્પિટલના સિવિલ હોસ્પિટલમાં મજૂર તરીકે ગયા હોય, તમને રોવું આવે તમારી માની વિદાય થાય ત્યારે, તો દુઃખને પણ પ્રાઇસ્ટેક નથી, સુખને પણ પ્રાઇસ્ટેક નથી. જે મિનિટે આપણે પ્રાઇસ્ટેકથી રિલેશનશીપને મૂળવવાનું શરૂ કરીએ છીએ ત્યાંથી ગડબડ શરૂ થાય છે. કે આ ગિફ્ટ સસ્તી છે, આ મોંઘી છે, ઓલાએ તો જો આવી લીધી, આને આવી લીધી, આમ આમ બાજુવાળાએ ઓલું લીધું એટલે આપણી પાસે આ નથી, આ નથી. પણ આપણી પાસે આપણે તો છીએ ને, એકબીજા સાથે સફર કરવા માટે આપણે તો છીએ ને, તો એ બહુ મોટી વાત છે. લોકો પાસે એ નહીં હોય ને ત્યારે એની કિંમત સમજાશે. તમે પૂછો, જે એક લેખની અંદર એક વાક્ય મેં મૂકેલું, એક કોટ મૂકેલું કે તમે જ્યારે ઘરે આવો અને તમારે જાતે જ તમારા ઘરનો દરવાજો ખોલી અને તમે અનુદેવથી ઘણી વખત આમાંથી પસાર જાઓ બરાબર, તો તમે તમારો જાતે જ તમારો દરવાજો ખોલી અને તમારો દરવાજો ઘરમાં બંધ કરો, એ સ્વતંત્રતા છે કે એકલતા છે? બહુ ટફ ક્વેશ્ચન છે, જવાબ દેવો. કારણ કે કોક હોય ત્યારે કે તમને એમ લાગે કે યાર એક કોક દિવસ તો એવું હોવું જોઈએ કે આપણે જ આમ મોજ પડે, ટીવીનું ફૂલ વોલ્યુમ રાખ, કોઈ ફૂલ રાખીએ, જો કોઈ જોઈએ ના જોઈએ ના જોઈએ બરાબર. એટલે ત્યાં સ્વતંત્રતાની ઝંખના છે. જ્યારે કોક હોય ત્યારે, કોઈ ન હોય ત્યારે તમને એમ લાગે કે હાલો આપણે એકલા છીએ, ઘરમાં કોઈ છે જ નહીં, આપણે જ દરવાજો ખોલ્યો, આપણે જ બંધ કર્યો, આપણે જ પાણી લીધું, આપણે જ પાણીનો ગ્લાસ મૂક્યો. આ આખી જે લોલક છે ને માણસની જિંદગીનું, તમારું મારું બધાનું, એ આ આ લોલક છે કે એક બાજુથી આપણે સ્વતંત્રતા જોઈએ છે, બીજી બાજુથી આપણને એકલતા લાગે છે. એ બે વચ્ચેનું બેલેન્સ ગોતવું, એનું નામ સમજ. તમારામાંથી કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો. આપણે થોડો સમય એના માટે પણ રાખીએ કે તમારા મનમાં કંઈક હોય અને વી કેન ગિવ આન્સર. અમે તો બધું અઝ્યુમ કરીને અત્યારે વાત કરી રહ્યા છીએ, આમાંથી કોણ કોની કેટલી કેટલી વાત આવરી લીધી અમને નથી ખબર. કોઈ રહી ગયું છે, આ રહી ગયો લાગે છે. અમે નથી કહ્યું, અમારે તો જરૂર ન પડી, બાકી અમે કંઈક સામગ્રી દેવી તો તૈયાર કરીને લઈ આવી હતી મારા પુસ્તકો મને કે આપણે આવું કંઈક રીડિંગ પણ કરીએ. પણ તમે લોકો એટલા યુએફપીનો વન્ડરફુલ ઓડિયન્સ કે અમારે એવું વધારે પડતું તમને શીખવામાં આવવાની જરૂર છે. એટલે મને અહીંયા એકદમ ખુલીને વાત કરવી ગમશે. દેકીબેનને હું સારી રીતે ઓળખું છું ને, જય વસાવડા સાહેબને હું ફોલો કરું છું ઇન્સ્ટા પર અને ફેસબુક ઉપર. બહુ સરસ એના લેખ હોય છે, કોમેન્ટ અને લાઈક પણ અને શેર પણ કરીએ છીએ. ઓ દેકીબેન, મારા મેરેજને 30 વર્ષ થઈ ગયા. શરૂમાં મેરેજ થયા એટલે હસબન્ડ એવું કહેતા હતા કે આ તારા જેવી છોકરી મળી એટલે હું તો બહુ ભાગ્યશાળી છું, ભાગ્યમાં જ આવું મળે. થોડા દિવસ પહેલા ઝઘડા એટલે કે મારી માને કહું કે આ તું ક્યાંથી ગોતીને લાવી હતી. હવે આજે એક એક બ્યુટી છે, એવું નથી, એ ઇઝ વેરી કેરિંગ પર્સન. પણ જ્યારે જ્યારે આવા મીઠા ઝઘડા આવતા હોય ને લાઈફમાં, એ એક એક પ્રકારનું જેને કહેવાય ને કે એક મજા હોય લાઈફ જીવવાની. યસ, ઝઘડી મીઠી નોક્સ ઓફ. એક્ઝેક્ટલી. અને એક દિવસ અમે ઝઘડા અને વચ્ચે વચ્ચે તો એવું કે હવે હું ઘર મૂકીને જતો રહેવાનો છું અને હવે હું નહીં આવું, હવે તો હવે તમે તમારી રીતે રહેજો, મારા બે સન છે એમને અમારા લોકોને ક્યારેક કોન્ટ્રોપ્રેશન થાય કોઈ વસ્તુને લઈને. પછી રાતે 12 વાગે 5 વાગે મારે કહેવું પડે કે ઘરમાં મેં છે ને પેલી
આ જગ્યાએ ભાખરીને શાક બનાવ્યું છે, મને ખબર હતી કે 12 વાગે પાછા જવાના છે. ઘણી વાર એવું થયું હોય કે અમે લોકો કોઈ જગ્યાએ રસ્તામાં જતા હોઈએ અને કોઈ વસ્તુમાં એટલી ભયંકર યુદ્ધ થઈ જાય અને અમે મને ત્યાં ડ્રોપ કરી દીધેલી છે, પછી અડધો કલાકની પાછળ પાછા રિટર્નમાં આવે કે ત્યાં છે કે નહીં, તો હું એ મજા લેવા માટે ક્યારેક સંતાઈ જતી હતી અને મોબાઈલ ફોન રિસીવ ના કરું. તો એ આ તમે જે વાત કરી મને ખરેખર બહુ આનંદ થાય છે કે અમે એ જનરેશન છીએ કે પ્રિવિયસમાં અમે અમારા મધર ઇન લો ફાધર ઇન લોની જે મીઠી નોકજોક હોય જોઈ છે, અમારું એક લાઈફ છે, હવે નેક્સ્ટ જનરેશન છે એમને પણ જોઈએ છે. પણ ખરેખર આ એક સારી વસ્તુ કહેવાય કે અત્યારની જનરેશન આપણે આ તો બેસીને એટલી બ્રોડલી વાત કરીએ છીએ અને એટલી મજા લઈએ છે, તો રિયલી વેરી ફેન્ટાસ્ટિક શો એન્ડ થેન્ક યુ સો મચ દીપ્તિબેન એન્ડ જય વસંત. બરાબર, તમે કહો કે એવું જોઈએ કે તમારી આમ પછી તમે તરત આપણે ના કહીએ કે ભાઈ કચરા કોપલીની જેમ તમે કંઈક નાખો તો વાંધો ન આવે, જરા એ એ સહન કર લે, એ સામું સ્માઈલ કરે, સામે સામે કેર કરે. આ જે વાત છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, આ જ મિસ કરીએ છીએ. કારણ કે મોટા ભાગે હવે શું થઈ ગયું છે, બિકોઝ ઓફ મોબાઈલ આ ચેન્જ થઈ ગયું છે. આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે, કારણ કે અમે દેવની જનરેશનમાંથી છીએ, અમે નાના હતા ત્યારે મોબાઈલ નહોતો અને પછી અમારે મોબાઈલ જ કામ લેવાનું, અમારે તો મોબાઈલ વગરની લાઈફ જ ન રહી. મોબાઈલ અમારી ઓફિસ થઈ ગઈ, અમારી કરિયર થઈ ગઈ, મોબાઈલ અમારું એક્સટેન્શન ઓફ સેલ્ફ થઈ ગઈ. તો મેં જોયું છે કે બિકોઝ ઓફ મોબાઈલ કેટલીક વસ્તુઓ છે એ પર્સનલ આપણે કરવાનું ચૂકી જાય છે. મેં તો હવે એવી જનરેશન જોઈ છે કે ફેસ ટુ ફેસ સાથે વાત કરતી, કોલમાં ચેટમાં વધારે વાત કરે છે, રૂબરૂ મેળવો તો બહુ વાતો નથી કરી શકે, કારણ કે રૂબરૂ વાત કરવાની કમ્ફર્ટેબલ નથી, પણ ચેટ કરવાનું કમ્ફર્ટેબલ છે. એમાં 3 કલાક સુધી વાત કરી, એમાં વાંધો નથી આવતો. અજયને સાથે વાત કરવા રોંગ નંબરમાં વાતો કરવા વાળા જોઈએ વાતો આપણે પહેલાં લઈને આ વખતે ના પાડે બરોબર. એટલે આજે આખી એક નવો ચેન્જ એવો મેં નજરે જોયું છે. પેલી એનિવર્સરીના પેલા હસબન્ડ એન્ડ વાઈફ બે અલગ અલગ ફોટા મૂકે, સ્ટેટસ મૂકે, બે પાછા લાઈક કરે, બે નીચે કોમેન્ટ કરે અને એ એક જ ઘરમાં સામ સામે બેઠા બેઠા અડધી કલાક લગી જાવ ઓનલાઈન આટલું બધું કરવા માટે ઓફલાઈન જ બાજુ બાજુ બેસી જ જાવ તો એનિવર્સરી વધારે સારી થાય. પણ એ પાછું એક તો રોતું છું એમ કે પણ આ દુનિયાને તો દેખાડી એ તમે કેટલો પ્રેમ કરી છે. એ દીપિકાના સરસ મજાના ફોટા હોય અને ધારો કે થોડા રિવીલિંગ પિક્ચર્સ હોય તો નીચે મેં કોમેન્ટ લખતા લોકો જોયા છે કે રણવીર ભાઈ દેખો એ તો હાથ સે નીકળ જાય અને તારા હાથ ભાઈ તારે શું લેવા દેવા એ એના હાથમાં એટલે જ આવી કારણ કે બીજા અકાઉન્ટ પર જોઈને આપણી કોમેન્ટો નહોતો કરતો, એને ફોકસ કરી દીપિકા પર. અને જે એક્ઝામ્પલ એમણે આપ્યું ને કે મને ઉતારીને જતા રહે પછી પાછા જોવા આવે કે છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ અને એનો હસબન્ડ મારા બંને બેસ્ટ ફ્રેન્ડ છે નાઝિર મેરીડ, એ લોકોમાં એવું થયેલું જેવી કે આવી રીતે ઝઘડો થયો અને એટલો બધો ઝઘડો થયો ડેટ કરતા હતા એકબીજાને કે આ બંને જણા રડ્યા ને પેલો ગુસ્સામાં જતો રહ્યો. પેલી કે મારે ખાવું નથી ને મને ભૂખ લાગી છે પણ તો પણ તેમાં રાઈટ ટાઈમે ખવડાવી નહીં, એ વાત ઉપર ઝઘડો હતો. ઝઘડો થયો અને પેલા જતો રહ્યો, જતો રહ્યો થોડી વાર પછી પાછા આવ્યો, પેલી તો રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરીને જમી લીધી. પેલા કહે કે હું હજુ સુધી ભૂખો છું ને તું ખાવા માંડી છું, તો પેલી કહે કે બીજો ઝઘડો કરવા માટે તાકાત તો જોઈએ. એટલે વેન યુ હેવ અ લોંગ ટર્મ રિલેશનશિપ યુ સસ્ટેન ઓલ ઓફ ધીસ, કારણ કે તમને ખબર છે કે છેવટે તો ઘરે પાછા આવવાના છે અને તમારો એ વિશ્વાસ હોય કે તમે ઘરે પાછા આવવાનો છો અને સામે વાળી વ્યક્તિ ખરેખર પાછી આવે. આ બંને જ્યારે સાથે મેળ ખાય ને ત્યારે મજા થાય. તમે એવું આશા રાખો કે આવી જશે ને ના આવે, અથવા તો તમે એવું માની લો કે ના આવો તો ના આવે કે એને સુઈ જાવ, બાકરીશાક સાઈડ પર ના રાખ્યા હોય એમના માટે આનંદ એ છે કે જો એને બાકરીશાક સાઈડ પર રાખ્યા કારણ કે એમ ખબર છે કે હું પાછો આવીશ. અને આમણે એટલા માટે બાકરીશાક રાખ્યા છે કારણ કે એને વિશ્વાસ છે કે પાછો. તો આ બંને વાત જે છે તે એક્સ્ટ્રીમલી બ્યુટિફુલ છે. એટલે ઇવન તો શી ડઝન્ટ હેવ અ ક્વેશ્ચન, આઈ થિંક ધેર આર સો મેની આન્સર્સ ઓફ અવર સો મેની અધર પીપલ્સ ક્વેશ્ચન્સ ઇન ઇટ. તમારે એની સાહેબનો આદર્શ છે.
લો કયા સાહેબ છો આ માઈક માઈક આપજો એટલે બીજો કે કન્ફેશન ઓકે ઓડિયન્સ ને કન્ફેસ કરું છું યસ કન્ફેશન મને શરૂઆત હું કરીશ પણ બીજાને પણ તક આપજો અઢી વર્ષ મારા વાઈફ છે નતું ભાવતું સ્પેસ જોઈ તો હું અલગ રહ્યો આરામથી વિધાઉટ ડિવોર્સ 2009 to 12 એ પછી 3 વર્ષ પરત આવ્યો ફરી પાછો વાંધો આવ્યો ભાઈ કીધું ફેમિલી કોર્ટમાં કેસ કર્યો કેન્સર આવ્યું કેસ પાછો વેચ્યો ચીફ ગર્લ લોટ થેન્ક યુ ઓ હસી સો સ્વીટ ઓસ્ટિન કન્સેસ કર્યું છે 2009માં ફર્સ્ટ ટાઈમ એની આંખમાં મારો પરિવાર એટલે અમે બે છીએ દ્વારકાધીશની અસીમ કૃપાથી બાળક નથી અને અસીમ કૃપા માટે હું રોજ કૃષ્ણનો આભાર માનું છું આનંદભાઈ અને બીજા જે 15 મિત્રો એ અમારો પરિવાર 2009માં ગયો 12માં પરત આવ્યો શું કામ ગયો હતો તો કે નહોતું ફાવતું લગ્ન કર્યા એ ભૂલ હતી પરત કેમ આવ્યો તો કે ગયો એ ભૂલ હતી મેં તો ઓકે સાથે રહ્યા પછી 2 વર્ષ સુરત ગયો સ્વતંત્ર રહ્યો નથી ફાવતું પરત ગયો પછી ઘરે એક વખત નોટિસ આવી કે ડિવોર્સની નોટિસ કે તો ખરો તો મને કીધું તો ખરું આ નોટિસ આવી એક ઘરમાં રહ્યા બંને કોર્ટમાં જતા હતા 14 મહિના કેસ ચાલ્યો ડોન્ટ ક્રાય જગેશ એને ખબર પડી એને કેન્સર છે કોઈને નહીં કહેલું આનંદભાઈ સાથે શેર કર્યું આનંદભાઈ અને મેહુલભાઈએ પકડ્યું કે આને કંઈક છે ખબર પડી કેન્સર છે ડિસિશન લઈ લીધું ઓપરેશનની ડેટ લઈ લીધી હોસ્પિટલ નક્કી કરી લીધી મને કહેવામાં આવ્યું મન કે તને વિશ્વાસ છે ને આનંદભાઈ ઉપર તું વાત કરી લે આનંદભાઈનો ફોન રિસીવ થયો હું કરું એવો મેસેજ આવ્યો મેહુલભાઈ સાથે વાત થઈ શાંતિ રાખ આનંદભાઈ સાથે વાત થઈ તમારું ડિસિશન ફાઇનલ 11 મે કેસ પાછો ખેંચો જિંદગી જીવવાની સરસ શરૂઆત કરી કે બસ મારે જીવી લેવું છે બધા લીગલ ઇલીગલ પ્રોબ્લેમો બિઝનેસ બધું પતી ગયું છે માત્ર તીર્થાટન કરવું છે સોશિયલ લેવલ બનાવવું છે અખિલ ભારતીય નાગર પરિષદ માટે કંઈક કરી ચૂકવું છે અને મેં જિંદગી જીવવાની શરૂઆતની તૈયારી કરી 2 મહિના અને 8 દિવસનું સુખ અને 11મા દિવસે કેન્સરનો રિપોર્ટ મારા હાથમાં હતો મને સીધું કહેવામાં આવ્યું હતું રડવાનો માથું ફોડવાનો ફરિયાદ કરવાનો કોઈ જ ટાઈમ નહોતો નાની એવી ફરિયાદ આનંદભાઈને કરી એમણે કીધું કે ટોમ તું ભાભીને ડૉક્ટરને મેળવી દે સરસ સર્જરી પતી ગઈ ડૉક્ટરનું કહેવું હતું કે લાંબુ નહીં જીવે 85% લાઈફ સેવ આવી સેવ છે પણ મનથી એવું નક્કી કર્યું છે 3 મહિનાનો રેસ્ટ હોવા છતાં આજે 55 દિવસે ગાડી ડ્રાઈવ કરી અને જ્ઞાનયજ્ઞમાં પણ અખિલ ભારતીય નગર પરિષદમાં રોજ જઈએ છીએ અને અહીંયા પહેલી વાર બધા ભાઈબંધો વચ્ચે લઈને આવી બધી એની ભાભીઓ ખુશ થઈ ગઈ છે અને મને પણ ખબર કે 15 વર્ષ સુવાનું છે 2 વર્ષ કે 3 વર્ષ પણ નક્કી કર્યું છે કે પુષ્કળ ફરી લેવું છે જીવી લેવું છે એના હિસ્સાના શ્વાસ છે એમાંથી એક પણ મને નથી મળવાનો અને મારા હિસ્સામાંથી એને નથી મળવાનું એટલે એણે કીધું બોલવામાં સે તકલીફ છે નથી બોલી શકતા જિંદગીમાં પહેલી વાર મને થેન્ક્સ કીધું છે કન્ફેશન કર્યું છે હું પણ જેવું કે એક એનાઉન્સર રહી ચૂકી છું ગુજરાત સરકારની જી વડીલ ભાઈ છે મારો સમાજ છે મારા છે એટલે એક નાગર હોવાનું ગર્વ અને એને હતું કે ના મારે આજે અહીં આવવું છે આનંદભાઈ કે બિલીવ નહોતું કે આવશે કેટલો સરસ હોસ્પિટલ ગઈ હતી અને મને એવું કહી દીધું હતું આનંદભાઈ કે બધી જ વસ્તુ મળી જશે પણ તમારે એની સાથે 24 કલાક રહેવાનું છે મારો પતિ આઈસીયુમાં હતો તો નૈનાબેન કે તેજલબેન કે જસ્મિતાબેન કે દીપ્તિબેન કે માયા કે ગોળની રાખ મોકલું મારા પતિને જે જોવે એ 15 મિનિટ કીધું એ 12મી મિનિટે આનંદભાઈએ મને પહોંચાડ્યું છે કે આનંદભાઈને આ વસ્તુ નથી ગમતી કહીએ પણ મારી પાસે જીજ્ઞેશ છે તો એ માત્ર ને માત્ર સગાથી નહીં વાલાથી છે
જિજ્ઞેશ મારી પાસે છે, ઓલ ક્રેડિટ ગોઝ ટુ સરસ્વતી ગ્રુપ. ફંક્શન આખું અલગ છે, પણ આ આભાર માનવો બહુ જરૂરી હતો. સોરી આનંદભાઈ, આવું કઈ લેવા જ તૈયાર નથી. અને એને કન્ફેસ કરવું હતું, કરી લીધું એને. એટલે પતિની વ્યાખ્યા, ટીવીની અંદર આવતી જાહેરાતોની પૂર્તતા કરે એનું નામ પતિ. જે કહ્યું કે ભાઈ આ 2 રૂપિયાની દાંડી લાઈન આપે એ પણ પ્રેમ છે, અને 2 લાખની ડાયમંડ રિંગ લાઈન આપે એ પણ પ્રેમ છે. મારો સવાલ એ છે કે આજના પરિપ્રેક્ષ્યમાં જ્યારે તમે થોડું કહ્યું કે ખરીદાય છે હવે સંબંધો, તો કોઈ ગરીબ માણસ એની પ્રેમિકાને કે એના ગમતા પાત્રને દાણી લાઈન આપે અને ફેરી દે કે પેલો ડાયમંડ રિંગ લઈ આવ્યો 10 લાખ રૂપિયા, આ ડફો જેવા આપી જિંદગી તમે શું જીવો છો, દર વખતે દોડુભાઈ ખડ્યા હોય, આ દુઃખને ક્યાં લઈ જવું, એના માટે તમે શું કહો? બહુ સિમ્પલ છે, બીજી વ્યક્તિને દાંડી આપો. એ જે દાંડી આપે છે એ બિચારો 50-55 વર્ષે આપે છે, એને 2 છોકરા છે, એને પણ આપો. તમારે ઘરની જરૂરિયાત શું છે, તમારે કેટલી મોંઘી ચાદરની જરૂર છે, કે તમારા ઘરની અંદર ખાદીની ચાદરની જરૂર છે, કે જાડી ચાદરની જરૂર છે, કે પાતળી ચાદરની જરૂર છે, એની પર વૃદ્ધ સુવાના છે તો સુવાળી ચાદરની જરૂર છે, જુવાન સુવાના છે તો કે ફેશનેબલ ચાદર પણ લેશો તો ચાલશે, ભલે થોડી ખરબચડી હોય એને ફેન્સી ચલાવવી હશે. આવું દરકાર રાખનાર વ્યક્તિ જે છે ને, એ દરકાર કોઈ દિવસ ન્યૂઝ પેપરની રિક્વાયરમેન્ટમાં નથી આવતી. અને એટલા માટે થઈને આ પ્રોબ્લેમ્સ થાય છે કે વી આર મેરીંગ અ બ્યુટી ક્વીન, સો શી માઈટ નોટ નેસેસરલી બી અ ગ્રેટ વાઇફ. And what did you do કે તમને 3 દિવસ સુધી બાંધી રાખવા પડતા? That's other question. એમાં એમાં કેટલાક પુરુષો તો ઇવન સ્ત્રીઓ એ તો આખી જિંદગી બંધાયેલા બિચારા રહે છે. બે સ્ત્રીઓ જોઈ શકે જે બિચારા આમ બંધાય એને બંધન જ હોય.
કઈ બહાર ન જઈ શકે, કઈ કોઈની સાથે વાત ન કરી શકે, ફોનના નંબર કેન્સલ કરી દેવામાં આવે, ફોનની પેલી કાર્ડ પેચ લઈ લેવામાં આવે, શંકાશીલ પતિઓ હોય બરાબર, અને પતિ જરા પાવરફુલ હોય, સ્વભાવથી પણ શક્તિશાળી હોય, સમાજમાં જરાક પાવરફુલ હોય, તો બધાની સ્ત્રીઓ જોઈ છે કે જેને જેને જોઈને પછી મારી સાથે કંઈક વાત કરી તો કહું કે તો તમારે જવા જ ઉઠાવવો જોઈએ, આપણે બીજું શું કરે, હું તો કઈ રીતે ઉઠાવી શકું. તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈ સ્વિમિંગ પુલમાંથી એક સિક્સ પેક એપ વાળો છોકરો બહાર આવ્યો છ સ્ત્રીઓને ઉપાડીને લઈ ગયો? જ્યારે તમે સાંભળશો ને ત્યારે તમને એમ થશે બોલે આવો જમાનો આવી ગયો છે, પણ જ્યારે તમે રોજ શહેરની અંદર આટલા બળાત્કાર થાય છે એવી વાત સાંભળો છો ત્યારે એની ચર્ચા ક્યારેય નથી કરતા જો આવો જમાનો આવી ગયો છે, કારણ કે એ સાધારણ વાત છે, એ સ્વાભાવિક વાત છે કે અચ્છા કોઈ સ્ત્રી સ્વિમિંગ કોસ્ટ્યુમમાં બહાર આવી અને કોઈ ત્રણ જણા ઉપાડીને લઈ ગયા, હા એ તો થાય, પણ કોઈ પુરુષને ઉપાડીને લઈ ગયું, કોઈ પુરુષને પૂરી ગયા તો આપણને થયું બોલો આવું થઈ ગયું, થાય ને, વળતું બી થાય. સમાજમાં બંને બાજુ થાય ત્યારે જ આપણને સમજાય કે આ કેટલું ભયાનક છે. મારો એક મુંબઈમાં દોસ્ત છે, એ લોકલ ટ્રેનની અંદર જતો હતો તો એને કોઈએ બટ પિંચ કર્યો અને મેલ ડબ્બામાં હતો. એ દિવસે એને પહેલી વાર એવું ખબર પડ્યું કે આ બધી સ્ત્રીઓ જે બસની અંદર જાય છે ને એમ કહે છે કે મને કોઈ અડપલું કર્યું, ત્યારે એને શું લાગણી થાય છે એ લાગણી એને પહેલા દિવસે સમજાયું. હી ઇઝ ઓલરેડી 39 ત્યારે એને પહેલી વાર આવો અનુભવ થયો. I and all these women who are sitting here, they must be experiencing it since they were 9 years old or younger. એટલે આપણે માટે ઘણી બધી વાત છે ને, જે મેજોરિટી છે તે સ્વાભાવિક છે કે આવું બધું ચાલે, આવું નવું થાય છે ત્યારે આપણને સમાચાર બને. હું એવું નથી કહેતી કે એટલે પુરુષોને પૂરી દો, સારું કરી ચોખવટ કરી દે, ના ના હું આ ચોખવટ કરું જ છું, કારણ કે આ કારણે થી હું સિંગલ રહી જાઉં એ તો નહીં જ ચાલે. મને પુરુષો માટે જ પ્રેમ છે, મને એવું કશું એવું નથી, આઈ એમ વેરી સ્ટ્રેટ એન્ડ આઈ લવ મેન. ખરેખર આ પુરુષ ખરાબ કે સ્ત્રી ખરાબ કે પતિ ખરાબ કે પત્ની ખરાબ એવું હોતું નથી, પણ જો ન જ ચાલતું હોય તો એક પોઈન્ટ તો એવો હોવો જોઈએ કોઈ પણ રિલેશનશિપ, બાકી યુ કેન ટોક, તમે વાત કરો, તમે સ્પષ્ટતા કરો, જેમ આપણે સરસ મજાની સ્વીટ સ્ટોરી અત્યારે આ જિગ્નેશભાઈની સાંભળી, તો એમાં અલ્ટિમેટલી વાત કરીને બે જણા સામસામે, પહેલાં નહોતી થતી, વર્ષોના વર્ષો નીકળી ગયા, તો વાત કરો. અને બીજું આપણે એવું માની લીધું છે કે 50 વર્ષની મહાન જિંદગી કે 100 વર્ષની મહાન જિંદગી કે 25 વર્ષની મહાન જિંદગી, મારો નિરીક્ષણ એવું છે કે જિંદગી છે ને તમે ક્ષણોમાં જીવી શકો છો. પતંગિયું છે આપણે જેને પતંગિયાથી બહુ આકર્ષિત થઈએ અને પતંગિયાના ફોટા પાડીએ અને પતંગિયાને ડેકોરેશન કરીએ, અને પતંગિયાનું આયુષ્ય લાંબુ નથી હોતું, આ ગુલાબના ફૂલોનું આયુષ્ય લાંબુ નથી હોતું, વધુ બધું કેટલું 3 દિવસ જીવે, 4 દિવસ જીવે, કોઈ ગુલાબનું ફૂલ હોય આપણે બહુ ગમે, આપણે લોકોને આપીએ, રોમેન્ટિક ગિફ્ટ ગણાય ગુલાબનું ફૂલ આપવું હોય બરાબર. પતંગિયું છે એ મેં કીધું બહુ જ રૂપકડું લાગે, પણ પતંગિયું કંઈ કાચમાની જેમ 200 વર્ષ જ જીવ્યું, 200 કલાક પણ નથી હોતા પતંગિયા પાસે, પણ એ જે જીવે છે ત્યારે એ ફેલાવે છે ને એનું રૂપ, કે ગુલાબ જીવે છે ત્યારે તેની સુગંધ ફેલાવે છે ને આસપાસ. તો હું તો એ જીવનને એ વળાંક છું અથવા તો એ સત્ય સુધી પહોંચ્યો છું ફરતા ફરતા હરતા હરતા, કે તમે લાઈફની અંદર કેટલું જીવો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ કેવી મોમેન્ટ્સ જીવો ને લાઈફની અંદર એ ઇમ્પોર્ટન્ટ છે, એ મોમેન્ટ્સ તમારી પાસે કેટલી છે એ ડિપોઝિટ તમે કહો. મારી ઉંમર 70 વર્ષની છે, પણ 70 વર્ષમાં તમારી પાસે એવા 70 દિવસ છે જ્યાં તમને એમ થાય કે ના આ 70 દિવસમાં તો મોજ આવી, આમાં તો આપણે આપણા ગમતા લોકોની સાથે હતા, આપણે પ્રેમ કર્યો, આપણે મિત્રોની સાથે વાત કરી, કોઈ કોઈકને મદદ કરી, વોટએવર, તમને મજા આવી અંદરથી, તો એ 70 દિવસ તમે જીવ્યા છો, બાકી તો તમે ખાલી 70 દિવસ માટે કાં પ્રિપેરેશન કરી અને કાં ઇન્વેસ્ટમેન્ટ કરી, જીવા તો એ 70 દિવસ. તો 70 વર્ષ ઇમ્પોર્ટન્ટ છે કે આ દિવસો જે છે મજાવાળા એને લંબાવવા એ ઇમ્પોર્ટન્ટ છે? તો હું એવું માનું છું કે એને લંબાવવા એને વધારવા એની ગણતરીઓમાં પ્લસ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે છે ને બીજાને ગમશો. જે માણસ પોતે ખુશ હોય એ બીજાને ગમે, આ યાદ રાખજો. આપણો મૂળ ટોપિક હતો એક બીજાને ગમતા નહીં. દેવકીની વાતો તમને ગમી, કારણ કે દેવકીએ પ્લેઝન્ટ મૂડમાં વાત કરી, દેવકી ખીજાઈને ચીડાઈને થાકેલી અવસ્થામાં
કંટાળીને વાત કરે તો તમને અડધી કલાકમાં ખ્યાલ આવી જાય કે ના આ કઈ ડાયમંડ કા આ બે જણ પોતાને જ મજા નથી આવતી. આપણે બોલાવ્યા અને પરાગભાઈ ફોન કર્યો અને એટલે આવી ગયા લાગે છે, બાકી તો એને કઈ જાણતું ગમતું નથી એટલે રસ નથી આ પ્રોગ્રામ કરવા. આવી જ જાય માણસને ખબર ના પડે એવું હોય જ નહીં. તો તમને મજા કરાવવા માટે અમારું મજામાં હોવું જરૂરી છે. તો આ જીવનમાં પણ લાગુ પડે, આ તમે દાદા હો તો પણ લાગુ પડે, તમે પૌત્ર હો કે પૌત્રી હો તો પણ લાગુ પડે, દાદી હો તો પણ લાગુ પડે. તમે મોજમાં હશો ને તો ઓટોમેટિક કોકને ગમશો. જે માણસ મોજમાં હોય ને બીજાને ગમે છે. જે માણસ સોગ્યું મોઢું રાખીને બેઠો હોય, સતત મળચકા ભરતો હોય, સતત બીજાની ખામીઓ જ શોધતો હોય, સતત જે ગુસ્સો જ કરતો હોય, એવો માણસ કોઈને ગમતો નથી. પરાણે સહન કરવો પડે એ જુદી વાત છે, પણ ગમતો નથી. તો એ ગમવા માટે આપણે જેવા થાય એને જ આપણે ગમીએ. આપણે જરા મોજમાં રહીએ, મસ્તીમાં રહીએ, લહેરમાં રહીએ, જતું કરતા શીખીએ. એડજસ્ટમેન્ટ મોરારી બાપુએ મને એક સરસ વાત કહેલી કે પ્રેમના સંદર્ભે અમારે ચર્ચા થતી હતી, એવી સરસ વાત હતી. બે લિપિમાં બાપુને આવી ગયું છે, તેની વાર એક જ લિપિમાં કેટલું બધું કહી દે તે કે સામાન્ય સંજોગોમાં હોય કે સાયકોલોજીનો એવો બધો કોઈ અભ્યાસ મેં કર્યો નથી, પણ મેં જે ચહેરાઓ વાંચ્યા છે એના આધારે કહું કે પુરુષ છે એ માનનો ભૂખ્યો છે અને સ્ત્રી છે એ પ્રેમની ભૂખી છે. હવે આ બે વસ્તુ જો તમે સામસામા કોમ્બિનેશન બનાવી દો તો સરસ ચાલે. હવે આ એમની એમને એંગલથી કીધેલી, પણ મને વાત બહુ ગમેલી કે વાત તો સાચી છે. દરેક પુરુષના મનમાં થોડોક ઈગો તો હોય, મેલ માઇન્ડસેટને, કે ભાઈ જરાક મારું રિસ્પેક્ટ રહેવું જોઈએ, મારું માન સચવવું જોઈએ. અને દરેક સ્ત્રીને એમ થાય કે ભાઈ આ આ મારી જે કેર, આ મારી લાગણી, એની કદર થવી જોઈએ. તમે માન ના આપો તો કંઈ નહીં, ભલે તુકારે બોલાવો. મેં એવી સ્ત્રીઓ જોઈ છે કે જે આમ તકલીદાવ જેવો માર ખાઈ જાય, આપણે કહીએ કે માર થોડો ખાઈ જાય, તો પ્રેમથી મારે છે, પ્રેમથી મારે છે. ભલે મને નથી ગમતું વ્યક્તિગત રીતે, પણ કહેનારી વ્યક્તિ મને એવી મળી છે તો પ્રેમથી મારે છે. એટલે એ પ્રેમ જંખે છે દરેક વાતમાં, મારમાં પ્રેમ જંખે છે. અને પુરુષ છે એ તમે ગમે તેટલે આમ બીજી બધી શણગાર કરો, પણ તમે એનું રિસ્પેક્ટ કાઢના કરો. જે તમે ઓલી જાહેરાતોની પૂર્તિ વાળી વાતો કરતા હતા, એ એકચ્યુઅલ શું છે, એકચ્યુઅલી પુરુષને એમ લાગે છે કે મારું રિસ્પેક્ટ નથી, હવે હું તો ખાલી ક્રેડિટ કાર્ડ છું, હું માણસ નથી. મારું જયારે પૈસાની જરૂર પડે ત્યારે જ મને યાદ કરવામાં આવે છે, જ્યારે એસીનું બિલ ભરવાનું હોય, મોબાઈલનું બિલ ભરવાનું હોય, ત્યારે જ મને ફોન કરવામાં આવે છે. તો આ બંને વસ્તુ ભેગી થવી જોઈએ ક્યાં. આ તો સિરિયસ નોટ હતી, બાકી દેવકીએ જે કીધું જ બરાબર હતું છે. કઈ એની વાત એલ્સ પાછળ કદાચ કોઈનો હાથ ઊંચો થયો તો ખબર નહીં, એને આપણે માથે એમ ખજવાળવા માટે કદાચ ઊંચો પ્રેમ કયો, સ્નેહ કયો, ચાહત કયો, ઈશ્વ કયો, મોહબ્બત કયો, મળે એને બધાવી દીધું. Which is the importance? Love and affection. આ બેનમાં જે ઇમ્પોર્ટન્સ શું છે, પ્રેમ અથવા સ્નેહ? ના, પણ એટલે આપણે એવી વ્યાખ્યા બનાવી નાખી કે પ્રેમ એટલે પતિ પત્ની ને પુરુષ સ્ત્રી કરે, અને સ્નેહ એટલે માની લો કે બીજો બધો જે થાય, ધારો કે ભાઈ પશુ પંખીને પણ કરે લોકો, એને સ્નેહ. હું એમ માનું છું કે આ તો આપણે બનાવેલી વ્યાખ્યા છે, આ તો માણસ એવા ચોખ્ઠા બનાવીને વ્યાખ્યા છે. તો પુત્ર એવી વ્યાખ્યા બનાવી દેવકી, એક સરસ ડોગ છે રૂમી નામ, નામે બહુ મસ્ત છે રૂમી. અને સુભાષભાઈ કે આપણે ઇસ્તંબુલ જવાની જરૂર નથી, તુર્કી લગી ગયા વગર જ રૂમીને મળી લીધું. તો આ જે વિચાર કરો, હવે એ જે રૂમી છે એ દેવકી કેટલો પ્રેમ કરે છે મેં જોયું છે. હવે એની માથાકૂટ જ નથી કરતો ને કે આને સ્નેહ કહેવાય કે આને પ્રેમ કહેવાય, આને લવ કહેવાય કે ન કહેવાય. એ ખાલી એક્સપ્રેસ કરે છે, એને જે અંદરથી ફીલ થાય છે એ એક્સપ્રેસ કરે છે. Which is dog. It doesn't have a language or doesn't have any education or doesn't have any thought process. આપણી ભાષામાં કહીએ બરાબર. એટલે મેં તો અળવાશને તમને જવાબ આપ્યો, માણસને એવા ખાના બનાવવાની ટેવ છે કે પ્રેમ એટલે પેલા કે હમણાં વાળા પાર્કની વાત કરી હતી, એમાં ચુંબન કરીએ પ્રેમ કહેવાય. અને જે પેલા બા હોય એમ કે ફાકેલા સાડલો હોય એ પહેરીને તમારી માથે હાથ ફેરવે એ સ્નેહ કહેવાય. બંનેને પ્રેમ જ કહેવાય મારા માથે, અને બંનેને સ્નેહ કહી શકો છો. મારા માટે એટલે વલ્ગરિટી તો એ છે કે કોઈની તમની મરજી ન હોય ને એવું કંઈક તમે કામ કરો, એ મને વલ્ગર લાગે. કે કોઈકની ઈચ્છા નથી, કોઈ બાળકની ઈચ્છા નથી, એને પરાણે તમે એમ કે ઉઠાડીને મૂક્યો કે ભાઈ આ તારે કરવાનું છે, આ તારે પેલું બહુ જૂનો જોક છે, ઓશોએ કહેલો કે એક જગ્યાએ પ્રાર્થના કરવાની હતી, અને પ્રાર્થના કરવાની બધા એમ કે સવારમાં ઠંડી અને ઠંડા પાણીએ નાહવાનું, પછી પ્રાર્થના કરવાની 5 વાગ્યા ઉઠીને એક છોકરાએ ના કર્યું. પ્રિન્સિપાલે એને બોલાવ્યું, ભાઈ સૂચના આપેલી હતી સવારે ઉઠીને બધાએ પ્રાર્થના કરવાની છે, એમ કે આ જો બધા કેવા હિંમતવાળા કહેવાય, કાટલી ઠંડી હોવા છતાં ઠંડા પાણીએ નાહીને પ્રાર્થના કરવા આવ્યા. છોકરા કહો હું કેવો હિંમત વાળો કહેવાય, કાટલા બધા તમારું કીધું એ મારે માઇન્ડ નહોતું, હું તો શીખવું જમા થતો.
મારી હિંમત એના કરતા મોટી છે. બરોબર, તમને હિંમત બધા લાગે છે કે ઠંડા પાણી નાઈટ નાસ્તા કરવા એમાં, મારે કરવી જ નથી નાસ્તા, મારી હિંમત મોટી છે. તો કોઈને ન ગમતું તમે પરાને કરો, ધીસ ઇઝ વેલકમ. કોઈને એની સામે જોવું નથી ગમતું, તમને ખ્યાલ આવી જ જાય, તમે પછી જોયા જ કરો તાકી તાકી એની સામે જોઈ વલ કરશે. બરાબર, કોઈને તમે કોઈ ડિસસેસ તો છે નહીં, આ તો કુદરત કયો, ઈશ્વર કયો, ભગવાન કયો, જે નામથી બોલાવો એનો જ મેસેજ છે, કે અલ્ટિમેટ છે. એટલે મેં એ બાબતની અંદર ભેદ નથી રહ્યો. હું એવું જ માનું છું કે કોઈ પણ મારા માં કે બાપ કરે એ પણ પ્રેમ છે. એ બંને બહુ સરસ પ્રેમ કર્યો, પ્રેમ લગ્ન કર્યા ત્યારે જ મારો જન્મ થયો છે. એટલે એ જે પ્રેમ છે એ પણ ખરાબ નથી. અને જે એને મળ્યો કે હું ખીચડી ખવડાવું, હું તો કહેતો હોઉં છું પડી ગયા પછી ખીર ખવડાવવા નીકળો અવકાશીમાં, એના કરતા જીવતે જીવ ખીચડી ખવડાવી દો ને, એ વધારે મોટી વાત છે. તો એ પણ પ્રેમ છે. પણ લોકોને આમ મજા આવે કે આ સ્નેહ કહેવાય, આ પેલો કહેવાય, આ આકર્ષણ કહેવાય, આ મોહ કહેવાય. મોહન આકર્ષણમાં તો હજી આપણે સંમત થઈએ થોડી ઘણી બાબતમાં, પણ પ્રેમ અને સ્નેહ એકબીજાને પૂરક જ છે. જો આપણે ટ્રેડિશનલ વ્યાખ્યાઓમાં પણ જવું હોય, સંસ્કૃત શબ્દોના એમ નથી, તો પણ હું એમ માનું છું કે એકબીજાને પૂરક છે. બંનેમાં ઇવેન્ચ્યુઅલી એક જ લીટીની વાત છે, તમારી જાત કરતા બીજાને પ્રાયોરિટી મોકલી. આનાથી વધારે કઈ છે? કુકિંગ સમવન એલ્સ અહેડ ઓફ યુ, આ જ વાત છે. એને તમે પ્રેમ કરો, સ્નેહ કરો. તમે તમારા ઘરડા દાદા માટે પણ દોડીને પાછા આવતા હો તો તમે એને પ્રાયોરિટી મૂકતા. તમે કહો કે ભલે 5 લાખનું નુકસાન થાય, પણ આજે હવે મારે એની પાસે જવાનું છે, એનું ઓપરેશન છે, હું ત્યાં હોસ્પિટલમાં ઊભો રહીશ. તો આ તમારો પ્રેમ ગણો કે સ્નેહ ગણો, તમારી પ્રાયોરિટી એ છે ને ત્યારે, તો પૈસા કમાવા નથી. બસ, તો એ આવી ગયો. એટલે ભાઈએ એવા ખાના નથી પાડ્યા, જેને ખાના પાડ્યા હોય તો આના ઉપર કથાઓ કરી શકશે. એવા એવા લોકો હોય છે જે આવા ખાનાઓ પાડીને જીવતા હોય છે. મને મને એવા મિત્રો છે કે જે આપણને એમ કે કલાક કલાક ચેટ ના કરાય, પછી 1 થી 10 મિનિટ પછી મૂકી દેવાય. બરાબર, આમ એટલે લોકો ચોખી ચોખી ને પાપી તોડીને જીવતા હોય છે. મારો તો પોઈન્ટ બહુ સિમ્પલ છે, જે મેં હમણાં તમને જુદી ભાષામાં કહ્યો, કે આપણને કોઈને ખબર જ નથી કે આપણો છેલ્લો દિવસ કયો હશે. કોઈ કરતા કોઈને ખબર નથી, નહીં જેટલા બેઠા કોઈને ખબર નથી. હું મારા મમ્મીના કેન્સરનો રિપોર્ટ લઈને વાત નીકળી એટલે હું તમને કહું કે મારા એક ડૉક્ટર સીઆર પંડ્યા હતા, બહુ સિનિયર ડૉક્ટર, ગોંડલના બહુ જ સિનિયર ડૉક્ટર ગણાય. મારા મમ્મીને તો 58 વર્ષે કેન્સર હતું, સીઆર પંડ્યા છે તો સિનિયર હતું, 84 વર્ષ હતા. તો હું એમનો કેન્સરનો રિપોર્ટ લઈને એમને બતાવવા ગયો. સ્વાભાવિકપણે પ્રોગ્નોસિસ સારું નહોતું, મને તો બેન દેવામાં આવેલું ને એમ થયું ખરું. એટલે એવું નથી કે ભાઈ ના ના ડૉક્ટરો ખોટા હતા, પણ હું પંડ્યા સાહેબને બતાવવા ગયો ને જે વાત કીધીની મને આજે યાદ છે. એટલે મેં રિપોર્ટ લઈને કીધું, મેં કીધું હવે આમાં તો બધા એમ કહે છે કે ભાઈ આ બધે ફેલાઈ ગયું છે, આમાં તો હવે કંઈ થઈ શકે નથી, મને ઓપરેશનનો કોઈ ચાન્સ નથી, કોઈ દવાઈ કામ કરે એમ નથી, તમારે રાત જોવાની છે, એવું બધા કહે છે. એટલે મને કહે કે યુ નેવર નો, હું આત્મા એક્સ્ટ્રા ટીમ જોઉં છું, કદાચ હું પહેલાં જતો રહેતો. આમાં હું ડોક્ટર છું એટલે કે થોડું એવું છે કે મારે મારું મૃત્યુ જ નહીં આવે. એકચ્યુઅલી એવું મળ્યું, દોઢ મહિના પછી પંડ્યા સાહેબ એક્સપાયર થઈ ગયા, મારા મમ્મી ત્યારે જીવતા હતા. એકચ્યુઅલી એવું મળ્યું, એ બન્યું એટલે મને આ વાત યાદ હતી કે ભલે સિનિયર હતા, મોટી ઉંમરના હતા, એટલે લોકો એમ કે ભાઈ હવે તો એમની જવાની ઉંમર હતી કે ભાઈ બીજું કંઈ નહોતું, હવે એમને જિંદગી જોઈ લીધી હતી, વોટએવર. પણ એ બોલેલા આ શબ્દો મારી મોઢે કે યુ નેવર નો, હું આજમાં એક્સરે જોઉં છું, હું જતો રહું, તમારા મમ્મી ના જતા રહે બેઠા હોય, યુ નેવર નો. એટલે હું એ માંથી પકડીને એવું શીખો એ ઘટના પછી કે આપણે કયો દિવસ છેલ્લો હશે આપણે ખબર નથી. તો બહુ કડવાશ રાખીને જીવવાની પોતાના અવસ્થા. દુનિયા સાથે તમે જે માથાકૂટ કર્યું એ કરો, તમે બિઝનેસ કરો છો, તમે કંપની બનાવી છે, તમે ત્યાં જે લડવું હોય એ લડી લો. મારે 5 દેવગીને અમારે કરો જ, લાજના ટ્રોલિયાઓ આવે. બરાબર, તો એની સાથે અમારે જે જવાબ દેવા હોય દે દઈએ, બ્લોક કરવા હોય તો બ્લોક કરી દો. બરાબર, પણ કોઈ વચ્ચે પરાગભાઈ ન આવી જાય એ ધ્યાન રાખવું પડે ને, એ બ્લોક ન થઈ જાય, 10 જણ બ્લોક કરવાનો. દુનિયા સાથે તમારે જે બ્લોકિંગ કરવું હોય એ કરો, જે સર્વાઈવલ કરવું હોય એ કરો, જે બિઝનેસની માથાકૂટ કરવી હોય એ કરો, જે ઝઘડા કરવા હોય એ કરો, જે તલવાર લઈને બહાદુરી બતાવવી હોય એ કરો. પોતાનાઓ સાથે એટલી કડવાશ ન કરો કે બેમાંથી એક એક પક્ષનો છેલ્લો દિવસ નીકળે તો તમને આજીવન અફસોસ રહે કે આપણે આવું બોલવાની કે આવું વર્તવાની જરૂર નહોતી. પરિવર્તન થઈ ગયું, બધાએ પોતપોતાના ભાવ રજૂ કર્યા.
પતિ પત્નીના હોય, દીકરા અને પિતાના હોય, મિત્રના હોય, જ્યારે સંબંધો કેળવતા હોય ત્યારે એની પરિપક્વતા આપણે કેળવવા પ્રયત્ન કરતા હોય, મારાથી સંબંધ જાળવવામાં ચૂક ન થાય, સામેવાળાથી ચૂક થાય તો હું એને ફરગીવ કરું, અને એવું બધું સમજતા સમજતા એક એક ઉંમરનો એવો પડાવ પસાર થઈ જાય ત્યારે ખબર પડતી હોય છે કે મેં અગાઉ આટલા વર્ષ પહેલાં મારી પત્ની સાથે મેં આ ભૂલ કરી, મારા પિતાને પાળવામાં આ ભૂલ કરી, મારા દીકરાને ઉછેર કરવામાં આ ભૂલ કરી. તો મારું આપ બંનેને એક એવો પ્રશ્ન પણ છે અને એના ઉપરથી આપણને ગાઈડ પણ કરજો કે આજે અહીંયા પતિ પત્ની પણ બેઠા છે તો એ પતિ પત્ની કોઈના મા બાપ પણ છે અને કોઈ માતા પિતાના દીકરા પણ છે. તો ઉંમરના અમુક પડાવ પછી પોતાના બાળકો પ્રત્યે એ એવી ભૂલ ન કરે કે જે પોતે કરી ચૂક્યા છે, તો એને એવો કેવા પ્રકારનો ઉછેર આપવો જોઈએ અને પોતાના માતા પિતા જે થોડી રિજિડનેસ હોય અથવા તો એમાં કોઈ વિસ્તારમાંથી આવતા હોય કે જે અમુક વસ્તુ સ્વીકારી ન શકતા હોય, તો ત્યારે એ દીકરા તરીકે એને કઈ રીતે વર્તવું જોઈએ જેથી કરીને એ જે પરિપક્વતા હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે એમાં એ બેલેન્સ કરીને આગળ વધી શકે એવું આપણે કહીએ. એટલે મારો જવાબ આમાં સાવ ટૂંકો છે, કારણ કે એક સ્વીકાર એક્સેપ્ટન્સ તે તમે કહો છો કે ભાઈ અમુક બેકગ્રાઉન્ડ હોય, અમુક મા બાપો એ ઉંમરના હોય, અમુક વસ્તુ એનાથી નહીં થાય આપણે જ સમજી લેવાનું હોય, સ્વીકારી લેવાનું. અમુક વસ્તુ જેમ જનરેશનથી એ નહીં થાય એ આપણે સમજી લેવાનું, વચ્ચે જે ઊભા છે એને સ્વીકાર કરવાનું વધારે વધારે, જે મિડલમાં છે હંમેશા ત્રાજવાની દાંડી ઉપર જ બધું વજન હોય ને. પલ્લવ જ્યારે તમે સરખું કરવા જાઓ ત્યારે શું થાય, બે પલ્લા જ્યારે સરખા હોય ત્યારે પલ્લામાં વજન નથી હોતું, દાંડીમાં વજન હોય છે, કારણ કે બે પલ્લા ઇક્વલ છે. તો વચ્ચે જેને ઉભવાનું છે એને પહેલાં તો સ્વીકાર કરવો પડે કે ભાઈ આટલું આ છોકરાઓ નહીં સમજે ને આટલું આ વડીલો નહીં સમજે, આ સ્વીકાર એને કરી લેવો પડે. એણે પહેલાં લોકો તો એ જ સમજે એટલે એની સાથે માથાકૂટ કરવાનો મતલબ નથી, આપણે જ અંદરથી પહેલાં આપણો સ્ટ્રેસ ઓછો થાય એટલા માટે સ્વીકારી લેવું પડે. બીજું કોમ્યુનિકેટ એક્સેપ્ટન્સ પછી કોમ્યુનિકેટ એ પછી સી કે ભાઈ તમે વાત કરો, તમે કયો બેસાડી પહેલો પ્રયત્ન આ કરો, ભાઈ આ યોગ્ય નથી થતું, આ બરાબર નથી. તમે આપણા પુરાણોના કે બધા પ્રાચીન ઉદાહરણો જુઓ ને તો તમે જુઓ રામે પહેલા અંગત દૂત તરીકે મોકલો કે ભાઈ કૃષ્ણ પોતે દૂત તરીકે દુર્યોધનની સભામાં ગયા, કોઈ જગ્યાએ સીધું યુદ્ધ નથી, સીધું માથાકૂટ નથી, પહેલા ડિસ્કશનની કોશિશ છે, કોશિશ. કૃષ્ણ જેવા કૃષ્ણ એ પોતાની ડિગ્નિટી ખરેખર ડાઉન થાય કે દુર્યોધનને મળવા કે કૃષ્ણ સામે ચાલી થોડા જાય તોય ક્યાં કે કાલુથીને કોઈ અમારા જેવા એવા ઉદાહરણ ના આપવા માટે સુદર્શન કરી રીતે જો એની પહેલા વાત કરવી જોઈએ, રિક્વેસ્ટ કરવી જોઈએ, માનવવાની કોશિશ કરવી જોઈએ, પછી કુરુક્ષેત્ર માનવાના હોય સીધા ન માનવાના. એટલે આ એ પછી સી એક્સેપ્ટન્સ સ્વીકાર, પછી કોમ્યુનિકેટ છોકરાઓને બે શબ્દો કહેવાના હોય એક, વડીલોને બે શબ્દો કહેવાના હોય એક, એ સી. અને પછી જે આવે છે ને એ છે લીવ, પછી પડતું મૂકવું. એક હદથી વધારે જે ગાંઠ તમે ઉકેલી ન શકો ને એને ઉકેલવા જતા બીજી ગાંઠો વધારે પડે છે, બરાબર. આ તમને લગભગ કોઈ કહેશે નહીં, કારણ કે બધા એમ જ કહેશે કે આમ ઉકેલો આમ ઉકેલો આમ ઉકેલો. હવે ઉકેલવા માટે ધારો કે પૈસા ખર્ચીને તમે ઉકેલી શકો તો ઉકેલો. તમે એમ કહો કે ભાઈ હું એક કેરટેકર રાખી દઉં છું કે હું એક મકાન જુદું કરી દઉં છું અથવા તો હું એક હોસ્ટેલમાં બાળકોને મૂકી દઉં છું, એ આખી જુદી વાત છે. એ એ ઉકેલમાં હું નાનક પાડતો તો બધા પ્રયત્નો કરતા જ સમજદાર માણસોને ખબર હતી, પણ ઘણી વખત અમુક પૂછવાળા છે એ સમય ઉકેલતો હોય છે, માણસ નથી ઉકેલી શકતો. જે આવા બે ચાર ગુચવાડાઓમાં મેં વચ્ચે કંઈક ને કંઈક પડ્યો અથવા તો જોયું હોય એમાં મેં જોયું છે કે અમારા કહેવાથી સામે બેસાડવાથી સમજાવટથી જે વસ્તુ નથી એ ટાઈમથી થઈ ગઈ. 3 વર્ષ પછી આપણે પૂછીએ તો ઓલું શું પછી કેમ ચાલે છે, બધા હવે તો સરખું ચાલે છે, કે હવે કેમ સરખું ચાલે છે, આપણે તો બધા પ્રયત્નો કરી લીધા, ત્યારે તો સરખું નહોતું ચાલતું, પ્રયત્નો મૂકી દીધા પછી તેની મને મને સરખું થઈ ગયું, કોકને અંદરથી મૂક્યું કંઈક ઘટના એવી બની અચાનક કે માણસને આ કોરોના જેવી કંઈક અચાનક ઘટના આવી રિયલાઇઝેશન થયું કે આપણે ખોટી રીતે વર્તન કરીએ છીએ અથવા તો આપણે આ આ સ્ટેન્ડ લીધું તો ખોટું હતું, વોટ એવર, કોઈ એકબીજાની માફી માગી લીધી અથવા તો કોકને નહોતા ગમતા એ અચાનક ગમવા માંડ્યા. આપણને એવું ઘણી વાર નથી થતું, આપણે ઘણી વાર એમ કહીએ કે મારે આ નથી ખાવું, આ મન ન ભાવ, પછી કોક કોક જગ્યાએ કોઈક પરાણે આગ્રહ કરીને આપણે મોઢા મૂકીએ તો થાય કે ના આ તો મજા આવી, આજે મજા આવી, આમ તો હાંડવો નથી ભાવતો પણ આજે હાંડવો ભાવ્યો. ટૂંકમાં જ્યારે કશું ન થઈ શકે તમે એ વળાકે આવી ગયા જ્યાં ગાંઠ ઉકેલી જ નથી શકાતી ત્યાં એને બહુ ઉકેલવાના પ્રયત્ન કરવાને બદલે હળવેકથી ધીરજ રાખીને સમય પસાર કરો, પેશન્સ, ધીરજ, થોડું સહન કરવું પડે એમાં,
ભેગા રહેતા હોય તો કરવું પડે, અમારે જેવા બહાર બેઠા હોય તો ના કરવું પડે, એટલે ભેગા રહેતા હોય એટલે કરવું પડે. પણ મેં એવું જોયું છે કે ઓલમોસ્ટ 70% કેસમાં બે ચાર વર્ષે જે અગાઉ સરખું ના એવું હોય પડતું મૂકવાથી આવી જાય છે. ઘણી વાર એવું હોય ગંગામાં પિક્ચરમાં નતો એનો સીન, એટલે બેને ઝઘડો આમ બે પડાવો કહેવાય, ઝઘડો નથી કરવો, પકડી નાખે પછી પેલા બાવળો પકડવા જોઈએ, પાછળ બાવળો પકડી નાખે પછી હવા કરી નાખીશ, ઉદય કરી નાખીશ, આમ કરી નાખીશ, તો મને મૂકો, મને મૂકો, મને મૂકો, હું કરી નાખું. પછી છૂટા મૂકી દે કઈ નથી. એમ અમુક ઝઘડાઓ કુટુંબ જીવનમાં પણ મેં એવા જોયા છે કે જે તમે જ્યાં લગી પકડીને રાખો ત્યાં લગી લાંબા ચાલતા હોય છે. છૂટા મૂકી દો ને કે તો કઈ વાંધો નહીં, હાલો ભલે બસ, કઈ આપણા માથા કુટુંબ નથી થયો, આપણે ચર્ચા નથી થયો, તેની મેળે મેળે અઠવાડિયે બધા સરખા થઈ જતા હોય છે. હું બધા કેસમાં આવું થાય એવું તો નથી કહેતો, મેં એવા કેસ જોયા છે જેમાં નથી કમનસીબે થતી, છૂટાઈ પડી જાય છે, લોકો મા બાપથી છૂટા પડી જાય છે, એવા દ્રશ્યો જોયા છે. એટલે આપણને ગમે નહીં પણ જે વાસ્તવિકતા છે એ તમારે તમને કહેવી પડે, પણ આ ચાલે, આમાં કઈ દેવી બિન કેવું હોય તો હું તો બોલ બોલ કરું છું એવું છે. હમણાં જ મેં વાત કરી કે સ્ત્રીઓને જો બધા વેદમાં રાખે છે પણ સરખું બોલવાય નહીં તેથી. સારી મિત્રતાને એક સરસ મજાનો સિક્રેટ એ છે કે તમને સાંભળવાની પણ મજા આવી જોઈએ. You need a good listener also and a good friend. મારી પાસે એક બીજો પણ રસ્તો છે. આ આ બહુ જ સચોટ વાત છે અને આ ત્રણેય જે છે એ જીવનમાં કામ લાગેલી છે. આઈ વોઝ ઓલસો થિંકિંગ કે કદાચ તમે એ પણ કહેતા હતા કે વ્યક્તિની પાસે ઓલરેડી રિગ્રેટ્સ હોય કે હું કંઈક ન કરી શક્યો અને હજી પણ હું નહીં કરી શકું, આ બંને વાત થઈ શકે, અથવા તો મારા બાળકો સાથે મારે સેમ ભૂલો ના થાય કે જે મેં પહેલાં કરી. મોટા ભાગની ભૂલો જે છે ને એટલા માટે હોય છે કારણ કે આપણી જીદ હોય છે કે આપણે અમુક જ રીતે કંઈક કરવું છે. માય મધર સેડ સમથિંગ વેરી બ્યુટિફુલ ટુ મી કે ભૂલ કરવાની છૂટ આપવી એ સૌથી મોટી છૂટ છે. આ છૂટ જે છે એ બીજા માટે પણ હોવી જોઈએ ને પોતાના માટે પણ હોવી જોઈએ. ઇટ્સ ઓકે ઇફ યુ મેડ અ મિસ્ટેક, યુ લર્ન, મૂવ ઓન. ને ભૂલ તો થાય, તમને ખબર છે કે તમને તમારાથી ભૂલ થઈ છે, ધેટ ઇટ સેલ્ફ ઇઝ સચ અ બિગ રિવિલેશન. તમને ખબર પડી ગઈ કે મારાથી કંઈક ખોટું થશે, એનો અર્થ જ એ છે કે હવે તમે ફરીથી એ નહીં કરો. જો તમે ફરીથી એ કરો છો તો તમને તમે એ વાત ઉપર ફોકસ કરશો કે મારાથી ભૂલ થઈ, તમે એ વાત પર ફોકસ નથી કરતા કે મારાથી ભૂલ થઈ. જો તમે મારાથી ભૂલ થઈ એની પર ફોકસ કરી રહ્યા છો તો તમે ક્યારેય એ ભૂલ ફરીથી નહીં કરો. અને જો તમે એ નહીં કરો પણ ધારો કે તમારું બાળક કરશે તો એ પણ અમુક વર્ષો પછી તમારી જેમ જોશે કે આ નથી કરવા જેવું. અને એવું તો નથી કે આપણે બધા પરફેક્ટ જ જન્મ્યા છીએ કે આપણે ક્યારેય કોઈ ભૂલો નહીં જ કરીએ. વી ઓલ લર્ન. આપણે બધા પહેલાં સાયકલ નહોતી આવડતી, પછી સાયકલ આવડી, પછી ગાડી નહોતી આવડતી, ગાડી આવડી, આજે પહેલાં ધંધો નહોતો આવડતો હવે આવી ગયો. તો બધું શરૂઆતમાં ધીરે ધીરે નથી આવડતું, આપણે એમાં ભૂલો કરીએ છીએ, પછી શીખીએ છીએ. અને અમુક અમુક વાર આપણે ઇટ્સ અનફોર્ચ્યુનેટ કે જે લોકો સાથે આપણે રિગ્રેટ શેર કરવા હોય છે એ લોકો આપણી પાસે નથી બચતા. એવા સમયે આપણને ખબર પડે છે કે જ્યારે સંબંધ પૂરો થઈ ગયો છે અથવા તો વ્યક્તિ જતી રહી છે કે આપણે ગુમાવી ચૂકી છે. એટલા માટે જ તો આપણે આખી ચર્ચા છેલ્લા બે કલાકની કરી રહ્યા છીએ કે જ્યારે માણસ બાજુમાં છે ત્યારે જેટલું આપણે જોઈ શકીએ, જ્યારે જેટલું આપણે કન્ફેસ કરી શકીએ, જ્યારે ત્યારે આપણે જેટલું થેન્ક યુ ને સોરી કહી શકીએ અત્યારે જ કહી દેવાનું. કાલ કોણે જોઈ છે, કોણ રાહ જોશે. શાહરૂખ ખાન કહે છે જિંદગી બહુ લંબી હૈ, ડોક્ટર સાહેબ તો કીધું ને કેવા જતા રહ્યા. સો વાય વેટ ફોર ટુમોરો. સોરી કહેવામાં, થેન્ક યુ કહેવામાં, આઈ લવ યુ કહેવામાં, આઈ મિસ યુ કહેવામાં, આઈ નીડ યુ કહેવામાં, આ બધા માટે કેમ સમય લેવાનો, એ તો તરત જ કહી દેવાનું. કોઈ મોટું વચન આપવાનું હોય અને એના માટે થઈને કંઈક જતું કરવાનું હોય, ધેન દેર ઇઝ ઇફ સે દેર ઇઝ સમથિંગ એટ સ્ટેક તો એનું એનાલિસિસ હોય. પણ દરેક એનાલિસિસની પણ એક ડેડલાઇન હોવી જોઈએ, દરેક નિર્ણયોની પણ એક ડેડલાઇન હોવી જોઈએ. આઈ હેડ અ લોટ ઓફ પીપલ કે જે લોકો એવું કહેતા હોય છે કે જોઈએ ધીરે ધીરે થશે, એ થશે એટલે તમારી પાસે પ્લાનિંગ છે કે કેવી રીતે થશે? તમારી પાસે કોઈ એક્શન પ્લાન નથી ને તો એ નથી થવાનું, કારણ કે તમે એ વિશે વિચારી નથી રહ્યા. If you want to be happy, start planting your happiness. તમારે વૃક્ષ ઉગાડવું છે તો તમારે બીજ વાવવું પડે. તમે વિચાર્યા કરો કે એક દિવસ ઉગશે, એક દિવસ ઉગશે, એમ એમ નથી ઉગવા. તમારે કરવું છે તો તમે એની ઉપર એક્શન અત્યારે લો.
માણસ પાસે એ છૂટ છે કે માણસ એનાલાઇઝ કરીને પ્લાન કરીને વસ્તુઓ કરી શકે છે. પછી કયા પ્રારબ્ધની આપણે ભારતીયો તરીકે આપણે કહીએ છીએ ને કે ભારત પ્રારબ્ધવાદી દેશ છે, ડેસ્ટિની પર ડિપેન્ડ કરે છે કે હોગા જો જો ધીરે ધીરે બધું સારું થશે, પણ એના માટે કંઈક કરવું પણ પડશે, જાતે જાતે નહીં થાય. તો ઇફ વી નો કે આ પ્રશ્ન થાય, ચંદ્રકાંત બક્ષી બહુ સરસ કહેતા હતા કે મોટા ભાગના ગુજરાતી મા બાપો પોતાના બાળકોની 85% જિંદગી જાતે જ જીવી લેતા હોય છે. આજે જ મને એક ભાઈ મળ્યા, એ કહેતા હતા કે બસ અમારો છોકરો હવે ફલાણી જગ્યાએ ભણી રહ્યો છે, 21 વર્ષનો છે અત્યારે, બસ એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ પૂરું થઈ જાય એટલે પછી 4-5 વર્ષ અહીંયા જ રાખવો છે એવું નક્કી કર્યું છે. અરે એને પૂછો એને શું કરવું છે, કદાચ તમારા મા બાપે તમને એ છૂટ ના આપી, તમે તમારા બાળકોને છૂટ આપો. જે જે તમારી સાથે નથી થયું, અમે અમે કોઈ દિવસ આવું નથી કર્યું, તો તમે કેમ, અરે તમે નથી કરી શક્યા એમને કરવા દો, તમને જે છૂટ નથી મળી એમને મળવા દો. અમે સાયકલ ઉપર જતા હતા તો કઈ વાંધો નહીં, પણ તમે જન્મ્યા ત્યારે બધા જ સાયકલ પર જતા હતા. આમાંથી મને એક સરસ વાત યાદ આવી, ગોવિંદકા કાપડા સુરતમાં, ગોવિંદભાઈ ધોળકિયા બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, આમ સંયુક્ત કુટુંબનો બહુ અનુભવ ધરાવે છે, એમનું કુટુંબ બહુ મોટું છે. એમણે બહુ સરસ મને એક વાત કહેલી કે વાતે બહુ ઇન્ટરેસ્ટિંગ ને બહુ ઇઝીલી એમણે કહેલી મને કે બે પેઢી વચ્ચે માથાકૂટ થાય, મારે તો બહુ ગોભી તરીકે બહુ આવે ત્યારે આ દેવકીની વાત પછી મને યાદ આવ્યું, અધરવાઇઝ યાદ નહોતું. તો એ કે હંમેશા નવી પેઢી સાચી વાત કરી, સીધું સુપ્રીમ કોર્ટ જેવું છે, હંમેશા નવી પેઢી સાચી વાત કરી. એટલે મેં કીધું કાકા પોતે હવે 70+ ના છે, એમણે બધો ધંધો બીજા હવે બધા ભાઈઓની છોકરાઓને બધાને સોંપી દીધો છે. એટલે મેં કીધું કાકા તમે ઉઠીને આવું કહો છો કે વડીલો બધા નવી પેઢી સાચી, મને કહે કે જો વડીલો વહેલા પડે જતા જ રહેવાના છે, એ વડીલો સમજી લેવું પડે. કોલાને 70 વર્ષના થવાનું બાકી છે, એ 18નો હશે, એ 16ના હશે, એ 15ના હશે, એ 25ના હશે, બરાબર. તો ક્રાઇમની વાત કરે એ અલગ વાત છે, જ્યાં આપણે એને રોકીએ કે ભાઈ આવો કંઈ આપણે આપણા આપણાથી આવા કંઈ ગુના ન થાય, ખોટું ન થાય, એને બાદ કરતા બે માંથી એકની પસંદગી કરવાની આવે તો આઉટલેટ જોવાની પસંદગી. આ બોલો હવે મને, હું તો ખરેખર એમનાથી ઓછી ઉપરનો કહેવા, તો મને કહ્યું નહોતું ઉતરું એમણે કહ્યું ત્યારે, પણ મને કહે કે મેં આ સિદ્ધાંત રાખ્યો છે કે બે વાત આવે, હા કહી દેવાનું કે તું કહે બરાબર, જિંદગી તારે વધારે જીવવાની છે, અમે જીવી લીધી, અમારે ઓછી જીવવાની છે, તારે જાજી જીવવાની છે, તે જે કંઈ માનવાનું બાકી છે અમારે માનવાનું પૂરું થઈ ગયું, આવું કહીને એને કહી દેવાનું. નિર્ણય તારો જવાબદારી હતા, હવે બીજી વાર આવતો નિર્ણય તારો જવાબદારી હતા, કાર લઈ લે તારી રીતે, તારે જો ગમે લઈ લે, પછી ભટકાઈ જાય પાછો કહેવાનો આવતો કે હવે તમે પાસ કરાવી દઉં ઈચ્છો, એના જેવી વાત છે. પણ આ ઇન્ટરેસ્ટિંગ વાત લાગી, દેવકીએ જે વાત કરી ને એના કોન્ટેક્સમાં મને, એટલે મેં ખાલી એડ કરી દીધું, એમ નથી કહેતો કે આ સૂત્ર તમારે અપનાવી લેવું જીવનમાં, પણ એક વ્યક્તિએ પોતાને આ આ મને કહેલું કે ભાઈ નવીન જૂની પેઢી વચ્ચે સંઘર્ષ થાય એક ઘરમાં તો એડજસ્ટમેન્ટ જૂની પેઢીએ કરવાનું કહેવાનું, નવી પેઢીને કરવાનું નહીં કહેવાનું, કારણ કે એ નવી જિંદગી જીવવાના છે એટલે એને વધારે જીવવા દેવાનું અને આપણે હળવેકથી ખસી જવા, એમાં આપણું માન જાજુ રહે. એ પાછું કાકા એવું કરે કેમ ખસી જાવ, આપણું માન જાજુ રહે તો પાછા બોલાવાય આવે. અમારા ખસી જવાનો સંકેત હતો. થેન્ક યુ વેરી હેપી ટુ બી હિયર. મને જેવી રીતે આમ પણ સાથે વાતો કરવાની મજા જ પડતી હોય છે, પણ તમે લોકો અમદાવાદની અંદર આટલી સરસ મજાની અન્યતા કાપી યાર, થેન્ક યુ.